ઓકે ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ વેબ સંકુલ આપ તમામ નું હું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ છે અભિજીત સી ઝાલા અને આજના આ સેશનમાં માં આપ તમામ નું હાર્દિક સ્વાગત છે પેલા તો તમે મને જણાવશો હું તમને દેખાડું છું હું તમને સંભળાવું છું જો આ બે કમ્પ્લીટ હોય તો તમારે મને યસ કહેવાનું છે જય માતાજી કી જય માતાજી કી ચલો હાય કમ્પ્લીટ દેખાડું છું ને એક વખત હાઈ ક્વોલિટી કરીને જોઈ લેજો લો ક્વોલિટી કરીને જોઈ લીજો બરાબર ને એટલે આપણને એક આઈડિયા આવે કે કઈ રીતનો ડેટા જે છે એ ડેટા તમારી સુધી પહોંચે છે કઈ રીતનો વિઝ્યુઅલ્સ તમારી સુધી પહોંચે છે કઈ રીતના ઓડિયો તમારી સુધી પહોંચે છે એનું એક પરફેક્ટ કન્ફર્મેશન તમારે મને આપવાનું છે ચલો હું હું મને દેખાવું છું હવે હું છે ને ભાઈ હું મને દેખાવું છું મેં જોઈ લીધું અહીંયા મેં મારી બાજુમાં તે મોબાઈલને રાખ્યો છે જેથી કરીને હું તમારી કોમેન્ટ્સ છે એ કોમેન્ટ્સને વાંચી શકું ઓકે તો દોસ્તો બહુ ઓછો સમય બાકી છે હું તમારો જરાય સમય વેસ્ટ નહીં કરું બહુ ટૂંક સમયમાં એટલે કે હવે તો આમ જોઈએ તો અડતાલીસ કલાક મુખ્ય કહી શકો તમારી પાસે અડતાલીસ કલાક પણ ન કહી શકો બરાબર ને એટલો સમય તમારી પાસે વધ્યો છે મેં તમને પ્રોમિસ કર્યું હતું હું જિયોગ્રાફીનું એક રિવિઝન સેશન તમારી સમક્ષ લઈને આવીશ અને આજના સેશનમાં આજના સેશનમાં આપણે ડીવાયસો રિવિઝન ભૂગોળ માટેનું રિવિઝન જે છે રિવિઝન સેશન ને કન્ડક્ટ કરવાનું છે દોસ્તો કેટલું લાંબુ ચાલશે તો મારી એનર્જી ઉપર તમારી એનર્જી એનર્જી ઉપર ઉપર છે દોસ્તો પહેલા તો જેટલી વધુ માત્રામાં છોકરાઓ હશે એટલું વધુ એનર્જી મળતી હોય છે બરાબર ને તો તમારે પહેલા તો આ સેશનને લાઈક કરી દેવાનું છે આ સેશનને શેર કરી દેવાનું દોસ્તો સાથોસાથ એ પણ જણાવી દઉં કે ડિવાયસોની તૈયારી તમે કરી જ રહ્યા છો તમારે કોઈ મિત્ર વર્તુળમાં કોઈને કોર્સ પરચેસ કરવો છે ઓનલાઈન ઓફલાઈન બેચો જે છે એમાં જોઈન થવું છે દોસ્તો

સેશન્સ છે સેશન્સ ને જોવો તમારી નોટ્સ બરાબર બરાબર તો છાયા છાયા ને 36 360 કલાક જે છે એનો ડેટા તમારી 360 કલાક નો ડેટા તમારી સુધી પહોંચે ખૂબ સુંદર રીતના પછી તમે એને તમારી રીતના તમારી નોટ્સ માં ચિત્રી નાખો અને પછી ક્યાંક કામ લાગી જાય રાઈટ બરાબર ને ચલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ફોર ધીસ લેક્ચર તો હું તમને એ પણ કહીશ કે નહીં મારી ફરજ છે મારે તમારી સમક્ષ આવવાનું જ હતું ને મારે તમને ભણાવવાનું જ હતું કોઈ જાતના વિલંબ વગર આપણે આપણા સેશનની શરૂઆત કરીએ દોસ્તો ભારતની જીઓગ્રાફીના કોન્સેપ્ટ હું તમારી સમક્ષ મૂકવાનો છું ક્યાંય તમારા ક્વેશ્ચન્સ હોય તો તમે નાખતા રહેજો જેથી કરીને હું તમારા એક ક્વેશ્ચન્સ આન્સર કરી શકું મિત્રો સૌથી પહેલા શરૂઆત આપણે ક્યાંથી કરીએ શરૂઆત આપણે કરીએ અક્ષાંશ રેખાશ થી રાઇટ કે પછી શરૂઆત આપણે થવી જોઈએ જીઓગ્રાફી છે હવે કાલના પરમ દિવસના પેપરમાં પ્રશ્ન પૂછાય ગયો જીઓગ્રાફી જે છે એ જીઓગ્રાફી કઈ ભાષાનો શબ્દ છે રાઇટ જીઓગ્રાફી કઈ ભાષાનો શબ્દ છે બધા લોકો જેટલા જોડાયા છો બધા કરતો રહેવાનો છે બરાબર મતલબ કે તમારે તમારે ટાઈપિંગ પેડ ઉપર તમારે હાથ રાખવી પડશે જેવું રહેશે રાઈટ ઇન્વોલ્વમેન્ટ તમારું હશે માત્ર સાંભળવું નથી સાથે સાથે તમારું ઇન્વોલ્વમેન્ટ રાખો એનાથી બનશે શું સો ટકા ખાતરી સાથે કહું છું કે એનાથી તમને લાંબુ યાદ રહેશે લાંબા સમય સુધી યાદ રહેશે વધુ ડેટા યાદ રહેશે ઓકે તો તમારું ઇન્વોલ્વમેન્ટ છે ને એ થોડુંક વધુ જરૂરી છે તો જીઓગ્રાફી કઈ ભાષાનો શબ્દ છે તમારા મને કહેવાનો છે પણ જીઓગ્રાફી બે શબ્દ બનેલો છે મેં તમને કહી દીધું એક છે જીઓ અને બીજી છે ગ્રાફિયા અથવા તો ગ્રાફી જીઓ અને એક છે ગ્રાફી એક્સલેન્ટ ખૂબ સરસ ખૂબ સરસ શબ્દ પ્રશ્ન જે પૂછ્યો એનો આન્સર તમે કહી દીધો સાહેબ ગ્રીક શબ્દ છે રાઈટ ગ્રીક ભાષાનો આ બનેલો શબ્દ છે ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે પછી અંગ્રેજી થયું ગુજરાતી અને હિન્દીમાં મેં ઈસે હમ ભૂગોલ કહેતે ક્યાં કહેતે ભૂગોલ એટલે એટલે શું તો જીઓ થશે પૃથ્વી દોસ્તો જે જગ્યા પર તમે કાલના પરમ દિવસના પેપર માં જીઓ શબ્દને જો એનો મતલબ એવો થતો હશે કે આ પૃથ્વી સાથે જોડાયેલી વાત છે જી એટલે પૃથ્વી થશે શું થશે પૃથ્વી અને ગ્રાફિયાનો મતલબ થશે ગ્રાફિયાનો મતલબ થશે અધ્યયન શું થશે ગ્રાફિયાનો મતલબ થશે હવે આ શબ્દ શબ્દ જે છે એ ગ્રીક આપણને ખબર પડી ગઈ પણ સાહેબ તો કોને તો કે આઈપોતો તો થનીજ નામના એક વ્યક્તિ કોને આપેલો હતો દોસ્તો ઇરેટો નામના એક વ્યક્તિ આ શબ્દ આપેલો છે આ શબ્દ આપ્યો એટલા માટે એને આપણે કીધો પિતા બરાબર એને આપણે કીધો ભૂગોળનો જનક શું કીધો ભૂગોળનો નો જનક કીધો ગ્રીક ભાષાનો શબ્દ જીઓ નો મતલબ અધ્યયન થાય પ્રશ્ન પૂછો કેવો નારંગી વગેરે પણ જ્યારે હવે તમને પ્રશ્ન પૂછે કે જીઓગ્રાફી જે છે જીઓગ્રાફી તમે ભણ્યા છો તો એમ કે પૃથ્વીનો આકાર કેવો તો તમારે કહેવાનો પૃથ્વીનો આકાર જીઓડ છે કેવો છે જીઓડ છે કેવો જીઓ એટલે જીઓ સમજાય છે જીઓડ એટલે કેવો તો કે જીયોઇડ એટલે જીઓડ પૃથ્વીનો જેવો આકાર છે ને જીઓડ કહેવાય રાઈટ તો જીઓડ એટલે પૃથ્વીનો જે આકાર છે તે તો પૃથ્વીનો જે આકાર છે તે તો કે એને આપણે જીયોઇડ કહે છે ઓકે પૃથ્વીનો અધ્યયન કરતી શાખા એટલે જીયોગ્રાફી પણ તમને એમ કહું પૃથ્વી પૃથ્વીનું માપન કરતી શાખા તો પૃથ્વીનું માપન કરતી શાખા કાલે પ્રશ્નમાં પરમ દિવસે પ્રશ્ન પૂછી નાખું તો તો દોસ્તો એને આપણે કહેશું જીઓમેટ્રી શું કહેશું જીઓમેટ્રી જીઓમેટ્રી એટલે પૃથ્વીનું માપન કરતી શાખા જીઓગ્રાફી એટલે પૃથ્વીનું અધ્યયન કરતી શાખા જીઓગ્રાફી જીઓગ્રાફી તમને બધાને જાણશે બ્રહ્માંડ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થાય તો વિશાળ આણવીય વાદળના નાના ગુરુ ભંગાણના કારણે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ રાઈટ આશરે આજથી તેર સાત અબજ વર્ષ પહેલા એટલે ચૌદ અબજ વર્ષ પહેલા લેમિત્રે નામના વૈજ્ઞાનિકે એક થિયરમ આપી અને એ થિયરમમાં એને સાબિત કર્યું પ્રતિપાદિત કર્યું કે પૃથ્વી જે છે પૃથ્વી નહીં આ બ્રહ્માંડ જે છે બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ શું છે તો કે એક વિશાળ અણુનું બનેલું વાદળ એનું નારત્વ ગુરુત્વ ભંગાણના કારણે બ્રહ્માંડની ઉત્પત્તિ એ જે બ્લાસ્ટ થયો એને એ થિયરીનું નામ આપ્યું બિગ બેંગ થિયરી કઈ થિયરી આપી બિગ બેંગ થિયરી જે છે બિગ બેંગ થિયરી હવે પ્રશ્ન પૂછાય બિગ બેંગ થિયરી આપી કોને

રાઈટ સાહેબ ગેલેક્સીઓની સંખ્યા કેટલી 10^11 10 ની 11 ઘાત જેટલી ગેલેક્સીઓની સંખ્યા છે બરાબર આ ગેલેક્સીઓ જે છે ઈ ગેલેક્સીઓમાં તારાઓની સંખ્યા હશે સ્ટાર્સ હશે સાહેબ તારાઓની સંખ્યા કેટલી છે 10^22 10 ની 22 ઘાત જેટલા તારાઓની સંખ્યા પણ એમ પૂછે એક ગેલેક્સીમાં તારાની સંખ્યા કેટલી તો 10 ની 11 ઘાત જેટલી કહેવાની છે રાઈટ તારાઓની સંખ્યા 10 ની 22 ઘાત છે ત્યાંથી આગળ જઈએ સાહેબ તમે આ શબ્દો સાંભળતા જ હશો નક્ષત્રો બરાબર અને એ નક્ષત્ર સંખ્યા કેટલી સત્યાવીસ દોસ્તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બને પ્રશ્ન પૂછે તમને કવિ કવિ કે ભાઈ સૂર્ય એક નક્ષત્ર કેટલા દિવસ રહે છે તો તમારે કહેવાનું છે સમય વિતાવે છે સાહેબ કઈ રીતના તમને ખબર પડી ત્રણસો ને સાહીઠ દિવસનો આપણે મહિનો લઈ લઈએ વર્ષ લઈ લઈએ ત્રણસો પાસાઠ નો થાય પણ ત્રણસો સાહીઠ ગણતરી માટે બરાબર હવે એ ત્રણસો ને પાસાઠ ભાગ્યા સત્યાવીસ કરશો ને તેર પોઈન્ટ પાંચ જવાબ આવશે તો સૂર્ય એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે તેર પોઈન્ટ પાંચ દિવસ છઠ્ઠા ધોરણની પુસ્તકમાં લખેલું છે કે પુષ્ય નક્ષત્રમાં સૂર્ય જેવો પ્રવેશે પુષ્ય નક્ષત્ર જેવું આવે છે ત્યારે લોકો સુવર્ણની એટલે કે સોનાની ખરીદી કરે છે એવી જ રીતના આદ્રા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી ભારત પર મેઘમલર થાય છે એટલે કે વરસાદ જે છે વરસાદનું આગમન થાય છે બરાબર બધું આપણે ધીમે ધીમે સમજવું છે એકદમ એકદમ તમારું કમિટમેન્ટ સાથે તમારું ધ્યાન જે છે ધ્યાન અહીં નહીં રાખો ત્રણ ચાર પાંચ છ કેટલા કલાક ચાલ સાઇડ ઓનનો પણ જેટલી મારી હિંમત છે મારી કેપેસિટી છે એટલું હું તમને ભણાવીશ નક્ષત્ર પછી આવશે રાશિ કે સાહેબ રાશિઓની સંખ્યા કેટલી છે રાશિન સંખ્યા ત્રીસ છે બરાબર ને રાશિન સંખ્યા કેટલી ત્રીસ નહીં રાશિન સંખ્યા બાર છે પણ હા સૂર્ય એક રાશિમાં કેટલા દિવસ રહે તો ત્રીસ દિવસ રહે બરાબર મારી મેસ છે અલયમાં આવે તમારી જે હોય તમે યાદ રાખો રાશિ જે છે એ રાશિની સંખ્યા કેટલી બાર એક રાશિમાં સૂર્ય કેટલા દિવસ રહે તેર ત્રીસ દિવસ જેટલો સમય વિતાવે છે કમ્પ્લીટ આટલું ચાલો કોઈ જાતનું રિવિઝન જે છે આમાં ફરી ન થાય કારણ કે રિવિઝન સેશન છે એમાં પાછું રિવિઝન કરવાનો કોઈ મતલબ રે નહીં ચલો હવે સાહેબ હું તમને એમ કહું આપણું સૂર્યમંડળ છે આપણું સૂર્યમંડળ છે એ સૂર્યમંડળ કઈ ગેલેક્સી નો ભાગ છે આપણું સૂર્યમંડળ કઈ ગેલેક્સી નો ભાગ છે રાઈટ તો આપણું સૂર્યમંડળ પહેલા તો ગેલેક્સી છે ને ગેલેક્સી ના ત્રણ પ્રકાર હોય એક હોય સ્પાયરલ એક હોય દીર્ઘભૂત અને એક હોય અનિયમિત આકાર આપણું જે સૂર્યમંડળ છે એ સ્પાયરલ સર્પિલ આકારની ગેલેક્સી છે કેવા આકારની ગેલેક્સી છે સર્પિલ આકારની ગેલેક્સી જેને આપણે મિલ્કી વે કહીએ છીએ જેને આપણે દૂધિયો પટ્ટો કહીએ છીએ જેને આપણે આકાશ ગંગા કહીએ છીએ જેને આપણે ઐરાવત પંતના નામે આપણે ઓળખીએ છીએ એ સૂર્યમંડળ એ ગેલેક્સીનો ભાગ આપણું સૂર્યમંડળ છે સરજી આ સૂર્ય જે છે એ સૂર્યમંડળમાં સભ્ય સંખ્યા કેટલી ઘણા બધા સભ્ય છે ભાઈ એમાં નાનકડીઓ નાનકડી એવી કાંકરી આવેલી જતી હોય ને તો એને સભ્ય કહેવાય પણ એમ કે આ સૂર્યમંડળમાં ગ્રહોની સંખ્યા કેટલી ત્યારે તમારે શું કહેવાનું છે આઠ ગ્રહો છે કેટલા ગ્રહો છે ટોટલ આઠ ગ્રહો સાહેબ આ આઠ ગ્રહો કયા કયા સૌથી પહેલા તો કે બુધ નામનો ગ્રહ છે બુધ પછી શુક્ર નામનો ગ્રહ છે શુક્ર પછી પૃથ્વી છે પૃથ્વી પછી મંગળ નામનો ગ્રહ છે આ બધા ગ્રહો કેવા છે આ બધા જ ગ્રહો ટેરિસ્ટોરિયલ ગ્રહો છે મતલબ કે ઘન આવરણ ધરાવતા ગ્રહો છે આ જેટલા પણ ગ્રહો કીધા મેં તમને રાઈટ આ જે આવરણો છે મતલબ કે એનું નિર્માણ જે છે એ ઘન ઘન તત્વથી બનેલું છે એની પછી એક પટ્ટો આવશે જેને આપણે લઘુ ગ્રહનો પટ્ટો કહેશું રાઈટ એ મીટ્રોઇડ્સ ખતમ થાય એટલે એની પછી ગુરુ નામનો એક ગ્રહ છે ગુરુ પછી શનિ નામનો એક ગ્રહ છે શનિ પછી યુરેનસ નામનો એક ગ્રહ છે અને યુરેનસ પછી નેપચ્યુન નામનો એક ગ્રહ છે કયો ગ્રહ છે નેપચ્યુન નામનો ગ્રહ એક ગ્રહ હતો જેનું નામ છે પ્લુટો જે આજે ગ્રહ નથી હવે આમાંથી પ્રશ્ન કઈ રીતના નીકળી શકે આમાંથી પ્રશ્ન નીકળી શકે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો બુધ બુધને કોઈ ઉપગ્રહ ખરા નહીં સૂર્યથી બીજા નંબરનો નજીકનો ગ્રહ કયો શુક્ર શુક્રને કોઈ ઉપગ્રહ ખરા નહીં ગુબગ્રહની શરૂઆત ક્યાંથી થાય પૃથ્વી સૂર્યથી કેટલામાં નંબર પર છે ત્રીજા નંબર પર છે કેટલા ઉપગ્રહો છે એક ચંદ્ર છે ને આપણો મૂન બરાબર એ ત્યારબાદ ત્યારબાદ છે મંગળ મંગળ ને કેટલા ઉપગ્રહ બે કયા કયા ડીમોઝ અને ફોબોસ ડીમોઝ અને ફોબોસ બરાબર ત્યારથી આગળ આવી તો આપણે જોઈએ છીએ આપણને અહીંયા દેખાય છે ગુરુ બરાબર ગુરુ પછી તો કે પછી શની સૌથી વધુ ગ્રહ ઉપગ્રહોની સંખ્યા ગુરુમાં છે તમારી एनसीईआरटी પ્રમાણે તમારી જીસીઆરટી પ્રમાણે જો કદાચ કરંટ ડેટા જોઈએ તો શનિ પાસે સૌથી વધુ ઉપગ્રહો છે ઓકે એની પછી યુરેનસ છે 27 એની પછી નેપચ્યુન છે 15 બરાબર અને પ્લુટો પાસે પણ એક ઉપગ્રહ છે જેનું નામ છે સેરોન શું નામ છે દોસ્તો સેરોન નામનો ઉપગ્રહ એની પાસે છે દોસ્તો આટલા બધા ગ્રહોમાં હવે અહીંયા ફરી એક લીટો પાડ્યો સાહેબ લીટો હું કામ પાડ્યો અહીંયાથી ગ્રહો જે છે એ ગ્રહો ટેલિસ્કોપની મદદથી શોધાયા અચ્છા એનો મતલબ એવો થાય કે આ બધા જ ગ્રહો જે છે એ નરી આંખે દેખાતા ગ્રહો છે કેવા ગ્રહો છે નરી આંખે દેખાતા ગ્રહો છે બરાબર હું તમને પ્રશ્ન પૂછું નરી આંખે દેખાતા ગ્રહોની સંખ્યા કેટલી તમે કહેશો એક બે ત્રણ ચાર પાંચ અને છ છ કરીને આવશો એટલે તમે ખોટા નરી આંખે દેખાતા ગ્રહોની સંખ્યા પાંચ છે બુધ શુક્ર પૃથ્વી ન આવે મંગળ ગુરુ અને શનિ હશે પૃથ્વી ઉપર તો તમે બેઠા છો પૃથ્વી ઉપર બેઠા બેઠા તમને પૃથ્વી તો દેખાવાનું નથી તમારા બહાર જવું પડે ક્યાંક જોવા માટે મંગળ ઉપર જઈને તમે પૃથ્વી જો વાત આખી અલગ બને પૃથ્વી પર નરી આંખે દેખાતા ગ્રહોની સંખ્યા પાંચ છે અને યાદ રાખવા માટે આપણું અઠવાડિયું યાદ રાખવાનું છે સાહેબ આ અઠવાડિયામાં કઈ રીતના અઠવાડિયું કઈ રીતના અઠવાડિયાની શરૂઆત સોમથી થાય સોમ નામનો કોઈ ગ્રહ ખરો નહીં

કદની દ્રષ્ટિ અને ગોઠવો તો કદની દ્રષ્ટિ ગોઠવી નાખવાનું કદની દ્રષ્ટિએ સૌથી મોટો ગ્રહ કયો ગુરુ બીજા નંબર એ சனி ત્રીજા નંબર એ યુરેનસ ચોથા નંબર એ નેપ્ચ્યુન બહુ મજા આવી સાહેબ આમ ક્રમમાં છે અહીંયા થોડીક તકલીફ પડશે પછી પાંચમા નંબર એ તો કે પાંચમા નંબર આવશે પૃથ્વી છઠ્ઠા નંબર એ તો કે છઠ્ઠા નંબર આવશે શુક્ર સાતમા નંબર એ મંગળ અને આઠમા નંબર એ આવશે બુધ હવે પ્રશ્ન કઈ રીતના પૂછે એમ પૂછે નિમ્નલિખિત કથનો તપાસો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે સૂર્યમંડળ નો ત્રીજા નંબર નો સૌથી મોટો કે પૃથ્વી થી સૌથી નજીકનો ગ્રહ કયો એટલે પાછા હેરાન થઈ જાય સમજાય છે એવું નથી થવા દેવાનું એવું નથી થવા દેવાનું એટલે આપણે હેરાન થઈ જાય એવું થવા દેવાનું નથી તો જીરો જીરો એક બે રાઈટ આ ઉપગ્રહોની સંખ્યા પણ તમે જોજો અને આને યાદ રાખવા માટે મેં ડ્રોઈંગ ડ્રોઈંગ કીધું હતું પૃથ્વી પાંચમાં નંબર લઈ લેવાનું પછી ડ્રોઈંગ ડ્રોઈંગ કરો જો અહીંયા આમ કે એમ ડ્રોઈંગ 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 કરો તો બહાર નીકળી જાઓ તો કઈ રીતના ડ્રોઈંગ ડ્રોઈંગ થઈ છે અહીંયા નહીં થાય કે હા અહીંયા થશે ડ્રોઈંગ ડ્રોઈંગ અને ડ્રોઈંગ પાંચમા નંબરે છઠ્ઠા નંબરે સાતમા નંબરે અને આઠમા નંબરે થઈ ગયો ડ્રોઈંગ 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 હા જો ઘણા બધા ડ્રોઈંગ 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 વાળા પણ હાજર છે મતલબ કે એ લોકોને ખબર છે એ લોકો મારી પાસે ભણે છે બરાબર ચલો ડન સાહેબ આપણે તો જીઓગ્રાફી ની વાત કરવાની હતી અધ્યયન કરવાનું તો પૃથ્વીનું નામ છે પૃથ્વી જેને આપણે નામે ઓળખીએ છીએ એ કેવા ઝોનમાં આવેલી છે તો કે ગોલ્ડી લોક ઝોનમાં આવેલી છે કેવા ઝોનમાં આવેલી છે ગોલ્ડી લોક ઝોનમાં આવેલી છે રાઈટ એક એવા હેબિટેટ ઝોનમાં આવેલી છે જે જગ્યા પર પાણી પ્રવાહી સ્વરૂપ હોવાના કારણે ત્યાં જીવ સૃષ્ટિ શક્ય છે

જેને આપણે કહેશું વોટર બોડી હતું જે પાણીનો ભાગ હતો એને એનું નામ હતું પેન્થાલાસા આવું કઈ નામ હતું નહીં પરંતુ નામ દીધું કે એને આપણે પેન્થાલાસા કહીએ છીએ રાઈટ પછી આ પેન્જિયા નામનો ટુકડો છે એ પેન્જિયા નામના ટુકડાનું ભંજન થાય છે પેન્જિયા નામના ટુકડાનું ભંજન થાય છે બે ટુકડાઓ થાય છે એક ઉત્તર તરફ એક દક્ષિણ તરફ જાય ઉત્તર તરફ જે ટુકડો જાય એને આપણે કીધું લોરેશિયા રાઈટ શું કીધું લોરેશિયા જ્યારે દક્ષિણ તરફ જે ટુકડો ગયો એને આપણે કીધું ગોંડવાના શું કીધું દોસ્તો ગોંડવાના અને આ બે ની વચ્ચે જે વોટર બોડી હતી એનું નામ છે ટેથિસ મહાસાગર કયો મહાસાગર ટેથિસ મહાસાગર જે છે એ બંનેની વચ્ચે પ્રવર્તમાન હતો જે તે સમયે ત્યારબાદ શું થાય છે દોસ્તો ત્યારબાદ આ ગોંડવાના નું ભંજન થાય છે ગોંડવાના જે છે એ ગોંડવાના ના ટુકડા થાય છે અને એ ગોંડવાના ના જયારે ટુકડા થશે ત્યારે એક ટુકડો જે છે એ ઉત્તર પૂર્વ તરફ જશે એ ટુકડો ભારતનો ટુકડો છે એક ટુકડો જે છે દક્ષિણ પૂર્વ તરફ જશે જે ટુકડાનું નામ છે ઓસ્ટ્રેલિયા રાઈટ એક ટુકડો જે છે એ નીચે તરફ છે જેનું નામ છે આફ્રિકા બરાબર આવી રીતના વિવિધ ટુકડાઓ જે છે વિવિધ ટુકડાઓ પડે એક ટુકડો આગળ જાય છે અને એ ટુકડો કોની સાથે ટકરાવવાનો ઉપર રહેલી લોરેશિયન પ્લેટ સાથે ટકરાવવાનો છે કઈ પ્લેટ સાથે ટકરાવવાનો લોરેશિયન પ્લેટ સાથે ટકરાવવાનો આ આ નીકળી ગયો છે બરાબર આગળ જાય છે આગળ જાય છે આગળ જાય છે અહીંયા લોરેશિયન પ્લેટ છે હવે લોરેશિયન પ્લેટ સાથે ટકરાણો જોવો તો મને કયો જો કયો ભાગ ટકરાણ કઈ બાજુ ટકરાણી સાહેબ આ પશ્ચિમની બાજુ ટકરાય પછી પૂર્વની બાજુ ટકરાય છે જ્યારે પશ્ચિમની બાજુ ટકરાય જ્યારે બે પ્લેટો ટકરાય રાઈટ અહીંયા એક પ્લેટ છે જેનું નામ છે P1 અહીંયા એક પ્લેટ છે જેનું નામ છે P2 જ્યારે બે પ્લેટો કોલાઈડ થશે બે પ્લેટો ટકરાશે ત્યારે જે પ્લેટનું વજન વધારે હશે જે પ્લેટનું વજન વધારે હશે એ સબડક્ટ થશે સમજાય ગયું જે પ્લેટ નું વજન વધારે હશે તે જે પ્લેટ નું વજન ઓછું હશે તે તે ઉપર આવી જશે સમજાય છે અને એવું જ બને ભારતીય પ્લેટ જે છે એ દરિયાઈ અને જમીન પ્લેટનો ભાગ હતી જ્યારે ઉપરની લોરેશિયન પ્લેટ છે માત્ર ને માત્ર ભૂખંડ છે એની સાથે ટકરાવાથી આ પી વન પ્લેટ જે છે એ પી વન પ્લેટ સબડક થાય છે રાઈટ એ ક્યાં જશે આ પી ટુ ની પી ટુ ની નીચે જશે

પૃથ્વી જે છે એ પૃથ્વી પર આવી રીતના પથરાણો પૃથ્વીના જે ભૂખંડનો ભાગ છે એની ઉપર પથરાણો અને જે રચના બની એ રચનાને આપણે ઓળખીએ છીએ હિમાલયના નામે કેના નામે ઓળખીએ હિમાલયના નામે મહા હિમાલય લઘુ હિમાલય શિવાલિક નિર્માણ થયું ચાલ આ પી વન નામની પ્લેટ અંદર સબડક થઈ હતી અંદર ગઈ છે એના કારણે સાહેબ અહીંયા તો કે સાહેબ લાલચોળ મેઘમાં છે આ મેઘમાં શું કરશે તો કે આ મેઘમાં પ્લેટ જે છે પ્લેટને સળગાવી નાખશે પ્લેટ સળગશે ગરમીનો વધારો થશે ગરમીનો વધારો થશે એટલે શું થશે દોસ્તો જ્વાળામુખી ઈરપશન થશે બરોબર ને જ્વાળામુખી ઈરપ્શન થાય અને અહીંયા એક આખો પઠાર બને એક ઊંચ પ્રદેશ બને સાથો સાથ ત્યાં એક રેન્જ બને જેને આપણે ટ્રાન્સ હિમાલયના નામે ઓળખીએ છીએ અહીંયા બનેલા ઊંચ પ્રદેશને આપણે તિબેટના ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ

પરમ દિવસની પરીક્ષામાં એક પ્રશ્ન અક્ષાંશ રેખાંશ માંથી હશે બરાબર અહીંયા તમારા મગજમાં ચડાવી દેવાનું છે સાહેબ અક્ષાંશ અક્ષાંશ અને રેખાંશ એટલે શું જો પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખા પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ બીજો પ્રશ્ન કે સાહેબ આ અક્ષાંશો છે કેટલા અક્ષાંશો ની સંખ્યા કેટલી છે તો કે અક્ષાંશો એકસો ને એક્યાસી છે યાદ રાખવા માટે નેવ પ્લસ નેવ પ્લસ એક કેશું રાઈટ નેવ ઉત્તર ગુજરાતના નેવ દક્ષિણ ગુજરાતના વચ્ચે વિષુવૃત નું એક અક્ષાંશ બરાબર ત્યાંથી આગળ જઈએ સાહેબ અક્ષાંશો કેવા છે એકબીજાને સમાંતર છે કેવા છે સમાંતર જો અક્ષાંશો એકબીજાને સમાંતર હોય તો બે વચ્ચે અંતર હરખું રહેવાનું તો સાહેબ અંતર હશે ને એકસો ને અગિયાર પોઈન્ટ ત્રણ કિલોમીટર નું અંતર છે કેટલા કિલોમીટર નું અંતર છે એકસો ને અગિયાર પોઈન્ટ ત્રણ કિલોમીટર નું અંતર બે અક્ષાંશો ની વચ્ચે છે હવે આમાં પાછા મુખ્ય અક્ષાંશો જોશું બધું આપણે જોશું અહીંયા આ તમારી સામે જે છે એ પૃથ્વી છે બરાબર આ પૃથ્વીના મધ્યમાંથી એક રેખા ખેંચી દીધી અને આ ખેંચેલી જે રેખા છે દોસ્તો આ રેખાને આપણે કહી દીધું વિષુવવૃત્ત શું કહી દીધું દોસ્તો આ વિષુવવૃત્તનો પટ્ટો છે જીરો ડિગ્રી ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ ઉપર તરફ જતાં નેવ અક્ષાંશો છે દક્ષિણ તરફ આવતા નેવ અક્ષાંશો છે પણ એવું પૂછે અક્ષાંશ વૃત્તો કેટલા છે અક્ષાંશ વૃતો કેટલા છે ત્યારે તમારે કહેવાનું છે એકસો ને એક્યાસી માઇનસ બે એટલે વન સેવન્ટી નાઇન સાહેબ કઈ રીતના આમ કેમ નેવમું જે અક્ષાંશ છે વૃત નથી નેવમું જે અક્ષાંશ છે વૃત નથી આને આપણે ઉત્તર ધ્રુવ કહી દીધો આને તે આપણે દક્ષિણ ધ્રુવ કહી દીધો સમજાઈ ગયું ઓકે સાહેબ ડન ચાલો સાહેબ હવે આ અક્ષાંશ રેખાંશમાં કોઈ એવા મહત્વના અક્ષાંશો ખરા ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ મહત્વનું છે જો ઘર માં બે સંતાનો હોય તો બે હાટે પાર્લે લાવવા પડે એટલે નીચે પણ 23.5 છે સાહેબ ઉપર એક છે 66.5 તો નીચે પણ એક છે 66.5 સમજાઈ ગયું આ અક્ષાંશો અતિ મહત્વના અક્ષાંશો છે ઓકે આ અક્ષાંશો અતિ મહત્વના અક્ષાંશો સાહેબ એમાં એમાં ત્રણ મહત્વના અક્ષાંશો કદાચ કે ઉપર છે કર્ક વૃત છે નીચે છે વિષુવ વૃત છે અને એની નીચે છે મકર વૃત આ અતિ મહત્વના અક્ષાંશો છે ને સાહેબ શું કામ એન પાછળનું કારણ શું પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમન કરી અને ભ્રમણ કરે છે પોતાની ધરી પર દોસ્તો જ્યારે સૂર્યનું કિરણ જે છે સૂર્યનું કિરણ પૃથ્વી પર ફરે છે પૃથ્વી પર પડે છે ત્યારે એ સીધું મેક્સિમમ ક્યાં સુધી પહોંચી શકે સાહેબ તો કે 23.5 સુધી અહીંયા એ 23.5 સુધી આનાથી આગળ સૂર્યનું કિરણ કોઈ દિવસ સીધું પડી શકશે નહીં ક્યારે એવું નહીં બને સાહેબ એસી ડિગ્રી ઉત્તર દક્ષિણ અક્ષાંશ પર સૂર્યનું સીધું કિરણ છે એ ડિસેમ્બર મહિનામાં પડે નેવર ન પડી શકે અહીંયા જ પડે હવે અહીંયા પડી ગયું અહીંયા બોર્ડર આવી ગયું એટલે સૂર્યનું કિરણ પાછું ઉપર તરફ જશે અહીંયા પડી ગયું ફરી એક વખત પાછું આવશે એ જ સમય દરમિયાન જો કર્કઋત ઉપરથી એક વખત થયું સોરી મકરઋત ઉપર એક વખત સૂર્યનું કિરણ સીધું પડ્યું હાસેપ પડ્યું વિષુઋત ઉપર એક વખત પડ્યું હાસેપ પડ્યું ત્યારબાદ કર્કવૃત ઉપર પડ્યું હાસ્ય પડ્યું ત્યારબાદ વિષુવૃત ઉપર પડ્યું બે વખત વિષુવૃત ઉપર પડ્યા ને વિષુવૃત ઉપર બે વખત પડે છે અને આ વિષુવૃત ઉપર જ્યારે સૂર્યના કિરણો બે વખત પડે છે એ સમય દરમિયાન પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં રાત અને દિવસ કેવા હોય છે રાત અને દિવસ સરખા હશે જ્યારે કર્કવૃત ઉપર સૂર્યનું કિરણ પડશે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ કેવો હશે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો હશે જ્યારે મકર ઋતુ ઉપર સૂર્યનું કિરણ પડશે ત્યારે દક્ષિણ દક્ષિણ ભાગમાં દક્ષિણ ગુળાર્ધમાં દિવસ કેવો હશે લાંબો રાઈટ તો ઉત્તર ગુળાર્ધમાં શું હશે રાત લાંબી હશે સાહેબ આને યાદ કઈ રીતના રાખવાના કોઈ એવા દિવસો ખરા હા દિવસો પણ આપણે યાદ રાખવાના છે ચલો એકસો ને અગિયાર પોઈન્ટ ચોત્રીસ આવે ઓમીભાઈ એમ કે છે એકસો અગિયાર પોઈન્ટ ચોત્રીસ એકદમ કટતું કટ ચોત્રીસ ચાર પછી પાછો એકાદ આંકડો નહીં હોય ઓમીભાઈ હજી કહી દો ચાર પછી પાછો એક આંકડો નહીં હોય એક પૂર્ણાંક અપૂર્ણાંક પછી એમ અંદર જતા જશો તો તો દુનિયાનું થશે એક નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર ચલો ક્યો મને એક નોટિકલ માઇલ ઓમીભાઈ પ્રશ્ન પૂછો એક નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર જોયા વગર આન્સર દેજો મને મજા આવશે રાઈટ દોસ્તો આપણી આપણી આપડી આ ફિંગર્સ છે ને ના ઉપરથી એના વેઠા ઉપર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર સૌથી લાંબી આંગળી આ બીજા નંબરની જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જૂન બરાબર ને આ જૂન મહિનામાં ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હશે ટૂંકી આંગળી તો કે સૌથી છેલે છે જાન્યુઆરી ફેબ્રુઆરી ડિસેમ્બર મહિનામાં સૌથી ટૂ ટૂકો દિવસ અને રાત્રી જે છે એ લાંબી જોવા મળશે સરખા દિવસો જાન્યુઆરી ફેબ્રુઆર માર્ચ અને સપ્ટેમ્બર માર્ચ અને સપ્ટેમ્બરમાં સરખા દિવસો જોવા મળશે સમજાઈ ગયું ડન ચલો હા એટલે કહું છું કે એમાં પછી એટલું ઊંડું જાશો ને હજી એ બે પછી પાછો કંઈક ડેટા હશે એને ગોતી આવવાનો એને આપણે લખવાનો હેરાન થઈ જઈશું સમજાઈ ગયું બરાબર એટલે જેટલા ડેટા આપવું પ્લીઝ મેક શ્યોર કે તમે કદાચ આ આને એપ્રિશિયેટ ન કરો તો કાંઈ વાંધો નહીં પણ ખોટી કમેન્ટ કરીને મને થોડાક ડિસ્ટર્બ ન કરતા મારા ભાઈ એનું કારણ સમજાવું ઘણા નું બગડશે એટલે ઓકે ચલો તો સાહેબ અક્ષાંશ અમને ખબર પડી કે છતાંય તમારે જોવું હોય તો આપણે કર્કવૃત કર્કવૃત કર્કવૃત્ત છે કેટલા દિવસો ખંડ માંથી પસાર થાય રાઈટ જો ત્રણ દેશ માંથી પસાર ત્રણ ખંડ માંથી પસાર થાય કેટલા દેશ માંથી પસાર થાય તો કે સત્તર દેશ માંથી પસાર થાય સાહેબ સત્તર નહીં સોળ આવે એમાં સોળ ભણ્યા આવશે બધું આવશે બરાબર પછી કેટલા રાજ્યમાંથી પસાર થાય ભારતના આઠ રાજ્યમાં પસાર થાય ગુજરાતના કેટલા જિલ્લામાં પસાર થાય તો કે ગુજરાતના છ જિલ્લામાં પસાર થાય મે બી આમાંથી જ પ્રશ્ન હોય પરમ દિવસની ધ્યાન દઈ દેવો અહીંયા સાહેબ આ ખંડો કયા કયા છે એક છે ઉત્તર અમેરિકા ખંડ એક છે આફ્રિકા ખંડ અને એક છે એશિયા ખંડ સાહેબ આમાં સત્તર માં કયો દેશ તમે એડ કર્યો મેં એક દેશ એડ કર્યો જેનું નામ છે તાઇવાન આ તાઈવાન ને જો તમે દેશ ગણો તો સત્તર થાય જો નો ગણો તો સોળ થાય ભારત ચીન ની વિરુદ્ધ છે ભારત એ તાઈવાનના દેશ ગણવાનો જ છે સવાલ જ નથી બરાબર ત્યાંથી આગળ આવી રાજ્ય રાજ્યની સંખ્યા કેટલી આઠ સૌથી વધુ કર્કવૃત કયા રાજ્યમાંથી પસાર થાય મધ્યપ્રદેશમાં સૌથી ઓછું ક્યાંથી પસાર થાય રાજસ્થાનમાં તમે ત્રિપુરા કરીને જાવશો પણ રાજસ્થાન આવશે સાહેબ કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે તો કે સૌથી પહેલા તો મધ્યપ્રદેશ ત્યારબાદ છે મિઝોરમ ક્રમ નથી વા રાઈટ પશ્ચિમ બંગાળ ગુજરાત ઝારખંડ ત્રિપુરાજસ્થાન માંથી રાઈટ સાહેબ કોઈ રાજધાની ખરી જે કર્કૃત થી સૌથી નજીકમાં આવેલી હોય ને એવો ડેટા પૂછાય પૂછાઈ ગયેલો જ પ્રશ્ન છે સાહેબ પૂછાઈ ગયેલો જ તે પ્રશ્ન છે રાઈટ ઝારખંડ છે ને એ ઝારખંડ રાજધાની છે રાંચી આ રાંચી નામની રાજધાની સૌથી નજીકમાં આવેલી રાજધાની છે બરાબર કર્કવૃત ને બે વારડોંગી નદી તમને બધાને જાણ છે મહી છે કઈ રાજ્યમાં રાજસ્થાન નામના રાજ્યમાં બે વરડોગી આપણે આવી રીતના યાદ રાખવાનું થોડુંક અલગ પડવાનું છે બીજાથી ખાલી મહી કંઈ નકમૂક દેવાનું સાહેબ ગુજરાતના છ જિલ્લાઓ કયા તો કે પહેલાં છે કચ્છ પછી છે પાટણ પછી છે મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી એક બે ત્રણ ચાર પાંચ અને છ કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લામાંથી આ રેખા પસાર થાય છે તો આ જેટલા જેટલા જિલ્લા જિલ્લાઓ જિલ્લાઓ છે છે જોઈ જોઈ લીધા લીધા ત્રણ મુખ્ય જે ખંડો એની આપણે વાત કરી લીધી સત્તર દેશ ન કહી શકીએ પણ તાઇવાન જે છે તાઇવાન ને આપણે લઈ લીધું એટલે થોડોક ડેટા અહીંયાથી આપણે લઈ લીધું દોસ્તો મકરઋતની જયારે વાત કરીએ ત્યારે મકરઋત પણ ત્રણ ખંડમાં જ પસાર થાય સાહેબ આ ત્રણ ખંડ કયા એક છે ઓસ્ટ્રેલિયા બરાબર એક છે આફ્રિકા અને આફ્રિકા સાથે સાથે દક્ષિણ અમેરિકા ખંડ ઓકે સાહેબ ડન ખબર પડી કે બહુ ઈઝી છે આ તો બરાબર અને એમ પૂછે કે કઈ નદી મકર બે વાર ઓળંગે તો એનું નામ છે લિમ્પોપો અને આ લિમ્પોપો નામની નદી જે છે એ નદી તમને ખબર હોવી જોઈએ સાઉથ આફ્રિકા નામના દેશમાં અને આફ્રિકા નામના કોન્ટિનેન્ટમાં ફ્લો કરે છે અથવા તો વહન પામે છે સાઉથ આફ્રિકાની ટીમ હમણાં જ આવી હતી ભારત રમવા જબરદસ્ત રીતના આપણે બરાબર તો પછી આવ્યા વિષુવવૃત વિષુવવૃત જયારે આપણે આ રેખા કહીએ છીએ બરાબર ભૂમધ્ય રેખા જીરો ડિગ્રી પેલા તો શું કરે સાહેબ પૃથ્વીને બે ભાગ માં છે આ બે ભાગ કયા એક છે ઉત્તર ગોળાર્ધ અને બીજો ભાગ જે છે આપણે કહીએ છીએ દક્ષિણ ગોળાર્થ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ દોસ્તો એ પણ કહું

તો એના કરતા અડધું વૃત કદાચ પૂછે તો કયું થશે ચલો હવે એક પ્રશ્ન તમને નાખો થોડોક અઘરો નાખો પ્રશ્ન કેવો પૂછો મેં જો વિષુવૃત જો વિષુવૃત વિષુવૃત એટલે એક કિલોમીટર તો જીરો પોઈન્ટ પાંચ કિલોમીટર એ કયું વૃત આવશે આવો પ્રશ્ન પૂછે તો શોખ લગા 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 શોક લગા ચલો કરો આન્સર રાઈટ આગળની ચોપડીના લેક્ચર અત્યારે વાત જ ન કરવાની અત્યારે વાત કેની થાય છે અત્યારે જો ડિવાયસો નું રિવિઝન ચાલે છે બે દિવસ પછી ડિવાયસો ની પરીક્ષા છે હીરા બરાબર આપણે આપણો સ્વાર્થ નહીં જોવાનું અત્યારે એ છોકરાઓ જે ડિવાયસો ની તૈયારી કરે એના માટે મેં આ બધું લીધું છે જો છે ને એ એકને એક પ્રશ્ન છે સાહેબ તમે ચોપડી ચાલુ રાખશો ધ્રુવનો આવે છાસઠ સાચો આન્સર છે શું સાચો આન્સર છે છાસઠ ઓકે ચલો ડન હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ આ ભૂમધ્ય રેખા જે છે ભૂમધ્ય રેખા વિશે બીજું કઈક તમને કહું તો ભૂમધ્ય રેખા એટલી એવી જગ્યા કે જે જગ્યા પર સૌથી વધુ સૌથી વધુ સૂર્યઘાત પડશે સૌથી વધુ સૂર્યઘાત પડશે અને સૂર્યઘાત સૌથી વધુ પડતું હોવાના કારણે દસ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને દસ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ આ વિસ્તાર એવો છે જેને આપણે જેને આપણે વિષુવૃત્તીય પટ્ટો કહીએ છીએ જે જગ્યા પર ટેમ્પરેચર હાઈ રહેતું હોય છે ટેમ્પરેચર હાઈ રહેતું હોય છે એટલે અહીંયા વરસાદ જે છે એ વરસાદ કેવો રહેતો હોય છે વરસાદ પણ વધુ રહેતો હોય છે વરસાદ વધુ રહેતો હોય તો અહીંયા ફોરેસ્ટ એટલે કે જંગલો જે છે એ જંગલો પણ કેવા હશે ગીચ જંગલો છે જો ગીચ જંગલો હશે દોસ્તો તો અહીંયા બાયોડાયવર્સિટી કેવી હશે તો કે બાયોડાયવર્સિટી પણ વધુ હશે એટલે જીવ વિવિધતા પણ અહીંયા આપણને વધુ જોવા મળશે આ પ્રશ્ન પણ લાસ્ટ જીપીએસસી ની પરીક્ષામાં હતો સમજાય છે તો બની શકે કે આમાંથી પ્રશ્ન આમાંથી બેઠે બેઠા પ્રશ્ન કઈક તમને પૂછે ઓકે તો ભૂમધ્ય રેખા જે છે ભૂમધ્ય રેખાની આપણે વાત કરી વિષુવૃત ની વાત કરી પૃથ્વી પરનું સૌથી મોટું વૃત એટલે વિષુવૃત છે ચલો હવે ત્યાંથી આપણે આગળ જઈએ અક્ષાંશ ભણી ગયા હવે આપણે રેખાંશ ની વાત કરીએ સાહેબ રેખાંશ એટલે શું રાઈટ રેખાંશ એટલે શું તો કે રેખાંશ એટલે પૃથ્વી પર દોરેલી પૃથ્વી પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા પૃથ્વી પર દોરેલી ઉભી કાલ્પનિક રેખા એટલે એને આપણે રેખાંશના નામે ઓળખીએ છીએ બરાબર આ બધી થઈ ગઈ ઉભી કાલ્પનિક રેખા આ નથી ડુંગળી કે પછી નથી બાસ્કેટબોલ આ જે દોર્યું એ છે ઉભી કાલ્પનિક રેખાઓ સમજાઈ ગયું જો અક્ષાંશો કેવા હતા અક્ષાંશો હતા વર્તુળાકાર જ્યારે આ કેવા છે આ છે અર્ધ વર્તુળાકાર અને દોસ્તો કોઈ વર્તુળમાં અર્ધ વર્તુળાકાર ખૂણાઓ બનાવો દોસ્તો તો એની સંખ્યા હંમેશા ત્રણસો સાહીઠ થાય કેટલી થાય

રેખાંશો વચ્ચે બે રેખાંશો વચ્ચે અંતર સમાન નથી સમાન નથી તો સાહેબ તો ધ્રુવ તરફ ધ્રુવ તરફ જતા રેખાંશો વચ્ચેનું અંતર અંતર જે છે છે એ ઘટતું જાય તરફ આવતા રેખાંશો વચ્ચેનું અંતર વધતું જાય છે જોઈ શકો છો તમે અહીંયા ઓછું અંતર છે અહીંયા વધુ અંતર છે રાઈટ અહીંયા મેક્સિમમ અંતર તમને જોવા મળશે અહીંયા તમને મિનિમમ આગળ જતા જતા ઉત્તર ધ્રુવમાંથી નીકળેલું અક્ષ રેખાંશ દક્ષિણ ધ્રુવમાં જઈને ખતમ થઈ જાય છે આમ રાઉન્ડ મારીને પાછું આવતું નથી દોસ્તો આટલા બધા આટલા બધા રેખાંશો છે અને એ રેખાંશોમાં કોઈ મહત્વનું રેખાંશ ખરું હા એક રેખાંશ છે જેને આપણે કહીએ છીએ એકસો ને એસી મુ એક રેખાંશ છે ને આપણે કહીએ છીએ જીરો નું સૌથી પહેલા શરૂઆત કેનાથી કરવી જોઈએ જીરોમાં રેખાંશ થી જીરો રેખાંશ જે છે ફોર એક્ઝામ્પલ થી એક રેખાંશ ખેંચ દીધું જીરો રેખાંશ એક્ઝેક્ટ એની પાછળ કેટલા રેખાંશ હશે એકસો ને એસી રેખાંશ હશે સમજાઈ ગયું રાઈટ તો આ ઝીરો મુ રેખાંશ છે એને આપણે જી એમ ટી ના નામે ઓળખીએ છીએ સાહેબ જીએમટી બોલે તો ગ્રીન વિચ મીન ટાઈમ શું કહીએ છીએ આપણે ગ્રીન વિચ મીન ટાઈમ જેવી રીતના તમામ દેશો તમામ દેશો પાસે પોતાનો માનાંક સમય છે એવી રીતના વિશ્વ જે છે એ વિશ્વને પણ પોતાનો માનાંક સમય છે વિશ્વના માનાંક સમયને જી એમ ટી ના નામે આપણે ઓળખીએ છીએ ગ્રીન વિચ મીન ટાઈમ ના નામે આપણે ઓળખીએ છીએ ઓકે લંડન છે એ લંડન ની નજીક આવેલું ગ્રીનવિચ નામનું શહેર આ ગ્રીનવિચ નામના શહેર પરથી આરેખા પસાર થાય છે ત્યાંથી લોકોએ નક્કી કરીને ખેંચી છે એટલા માટે બરાબર ને રાઈટ સાહેબ આ જગ્યા કેમ પસંદ કરી કેમ વડનગરને પસંદ ન કર્યું મોદી સાહેબની જગ્યા છે કેમ એવું ન કર્યું એની પાછળનું કારણ વૈજ્ઞાનિકો ભેગા થયા હતા ભૂગોળવેતાઓ ભેગા થયા હતા એને એવું કીધું કે કોઈ જમીન ભાગ જે છે એ જમીન ભાગ ઉપરથી ખેંચો જો જમીન ભાગના કોન્સેપ્ટ બે જગ્યા પર તમારે લાગવાના છે એક દિવસમાં પણ લાગવાના છે એક અહીંયા પણ લાગવાના છે રાઈટ અહીંયા જમીન ભાડો ભાગ વાળો કોન્સેપ્ટ હંડ્રેડ પર્સન્ટ શ્યોરિટી સાથે નથ લાગવાનો પણ છતાંય તમને ખ્યાલ છે કે અહીંયાથી ખેંચીએ છીએ જમીન ભાગો જે છે જમીન ભાગો અહીંયા આપણને ઓછા જોવા મળે ચલો આ જીએમટી જે છે જીએમટી એટલે જીરો મુરેખાંશ તો સાહેબ દરેક દેશને તમે એમ કહો છો કે પોતાનો માનાંક સમય હોય તો ભારત ક્યાં આવેલો છે ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં સાહેબ આનો સમજાણું વિષુવવૃત્તીય બે ભાગમાં વહેંચ્યું હતું ઉત્તર અને દક્ષિણ હવે આ zero મી રેખા છે ને એને બે ભાગમાં માં વહેંચે પશ્ચિમ અને પૂર્વ પૂર્વ અને પશ્ચિમ નો યાદ રહેતું હોય તો યાદ રાખવાનું શું યાદ રાખવાનું પપ્પુ રાઈટ તો ભારત જો કદાચ અહીંયા આવેલો હોય તો ભારત ક્યાં આવેલો ગણાય ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે હવે આ ભારત નામનો દેશ છે મોટો જબરદસ્ત દેશ છે તો એની પાસે પોતાનો માનક સમય હોવો જોઈએ કે ના છે તો એનો માનક સમય ક્યાંથી પસાર થાય છે એનો માનક સમય પસાર થતો હશે ભારતના એક્ઝેટ વચ્ચેથી આ પોઈન્ટ અને આ પોઈન્ટ અહીંયા 68 છે અહીંયા સત્તાણું છે બરાબર અને એ સત્તાણું સત્તાણું બાદ કરી નાખો કરો ઓગણત્રીસ ના બે કટકા કરો તો સાહેબ ચૌદ અઠ્યાવીસ ચૌદ પોઈન્ટ બે થયા ચૌદ પોઈન્ટ પાંચ થયા ચલો એ ચૌદ પોઈન્ટ પાંચ ને તમે આમાં એડ કરી દીધો એ ચૌદ પોઈન્ટ પાંચ ને જો આમાં એડ કરશો જવાબ શું આવશે બ્યાસી પોઈન્ટ પાંચ આવશે અને આ બ્યાસી પોઇન્ટ પાંચ એટલે ભારતના એક્ઝેટ વચ્ચેથી પસાર થતો દોસ્તો જ્યારે આપણે જ્યારે આપણે સોની કમ્પેરિઝનમાં કેલ્ક્યુલેશન માંડીએ ત્યારે પોઈન્ટ પચાસ એટલે અડધું કહેવાય પણ જ્યારે મિનિટ ની કંપેરિઝનમાં આપણે કેલ્ક્યુલેશન માંડીએ ત્યારે પોઈન્ટ ત્રીસ એટલે અડધી મિનિટ કહેવાય ત્રીસ મિનિટ એટલે અડધી કલાક કહેવાય સોરી રાઈટ એટલે આને આપણે આને આપણે બ્યાસી પોઇન્ટ ત્રણ સાચું ગણીશું સાહેબ આ બ્યાસી પોઈન્ટ ત્રણ રેખાંશ છે એ ક્યાંથી પસાર થાય છે એ પસાર થાય છે પાંચ રાજ્યમાંથી આ પાંચ રાજ્યમાં અહીંયા ઉત્તર પ્રદેશ છે એની પછી મધ્યપ્રદેશ છે એની પછી છત્તીસગઢ છે એની પછી ઓરિસ્સા છે અને એની પછી આંધ્રપ્રદેશ છે રાઈટ આટલા રાજ્યમાંથી પસાર થાય યુપી એમપી છત્તીસગઢ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ સાહેબ તમે કર્કવૃતમાં એવું કીધું હતું કે કર્કવૃત થી સૌથી નજીકમાં આવેલી રાજધાની ઝારખંડની રાંચી છે તો આ IST રેખા જેને આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ કહીએ એનાથી નજીકમાં આવેલી કોઈ રેખા ખરી અથવા રાજધાની ખરી હા રાજધાની છે રાઈટ તમને ખ્યાલ છે છત્તીસગઢની રાજધાની નયા રાયપુર જે છે એ IST લાઈન થી સૌથી નજીકમાં આવેલી રાજધાની છે સરજી આ ક્યાંથી નિર્ધારિત થાય છે ઉત્તર પ્રદેશ છે ને ઉત્તર પ્રદેશના નયનીથી ક્યાં થી નયનીથી દોસ્તો ક્યાંક મિરઝાપુર લખ્યું હોય તોય કોઈ વાંધો નથી બરાબર right તો ઉત્તર પ્રદેશ નું નૈની નામ નું ગામ જેના પરથી થી exact અત્યારે એ રેખા પસાર થાય છે તો કે આવી રીતના ના કઈક ભારત નો માનાંક સમય આવી રીતના ના નો માનાંક સમય નક્કી થાય તો તમને બધાને ને જાણ છે કે આ પૃથ્વી રહી આ પૃથ્વી છે કઈ રીતના ભ્રમણ કરે પૃથ્વી છે પશ્ચિમ થી પૂર્વ તરફ ફરે છે આમ બરાબર અને પશ્ચિમ થી પૂર્વ તરફ ફરતી હોવાથી પૂર્વ તરફ જે છે એ સૂર્ય પહેલા પડશે એટલા માટે પૂર્વ તરફ સવાર પહેલા પડશે બપોર પહેલા પડશે અથવા તો સૂર્યનો પ્રકાશ પહેલા પડે આ ભાગે પછી પડે તો દોસ્તો રેખાંશે સૂર્યનું કિરણ પડ્યું અત્યારે જ તે મિનિટે વિચાર લ્યો આપણે તો હવે રેખાંશ પર ક્યારે સૂર્યનું કિરણ પડવાનું છે તો દોસ્તો આના માટે રેખાંશનો એક કોન્સેપ્ટ છે તમને ખ્યાલ હોવો જોઈએ બે રેખાંશો વચ્ચેથી બે રેખાંશો વચ્ચેથી સૂર્યના કિરણ ને પસાર થતા ચાર મિનિટનો સમય લાગે છે

ચૌદસો ને ચાલીસ જે છે એ મિનિટમાં સમય આવ્યો છે અને આ ચૌદસો ને ચાલીસ મિનિટ ને જો તમારે કલાકમાં કન્વર્ટ કરવું હોય તો છ એકા છ દુ બાર છ એકા છ છ દુ બાર છ એકા છ છ દુ ને બાર ઓકે છ એકા છ દુ બાર છક છ દુ બાર છ ચોક ચોવીસ છ ચોક ને ચોવીસ છ ચોક ને ચોવીસ જીરો જીરો સાહેબ આવી ગયા એક જે ચોવીસ કલાક થયો આ વર્તુળ જે છે તો આ બે વચ્ચે કેટલો અંતર છે બ્યાસી એટલે બ્યાસી નો અંતર છે તો બ્યાસી પોઈન્ટ કરવો પડશે ને હા સાહેબ ચારેક ચાર ચાર દો આઠ ચાર ચોક પાંચ ચોક ને વીસ ઓકે પછી અહીંયા ચાર ચાર ને આઠ ચાર ને ત્રીસ છ પંચાને ત્રીસ જીરો ત્રણ જીરો બરોબર પોઈન્ટ જીરો છ એક છ દુઃખ છ પંચાને ત્રીસ સાડા પાંચ કલાકનો સમય લાગે જયારે આપણે કલાકમાં ગણતરી મારીએ ત્યારે પાંચ પોઈન્ટ ત્રીસ લખવું પડે સુકામ કેલ્ક્યુલેશન કરીને કીધું દોસ્તો કાલે સવારના પરમ દિવસના પ્રશ્નપત્રમાં કદાચ બે બીજા પ્લેસ આપી દે એના એના રેખાંશો જે છે રેખાંશો રેખાંશો તમને કહી દે કે આ રેખાંશે આ સ્થળ આવેલું છે આ રેખાંશે આ સ્થળ આવેલું છે એ બે રેખાંશને પાર કરતા કેટલો સમય લાગશે એવું કંઈક ઓકે ડન ચલો સાડા પાંચ કલાક પાંચ પોઈન્ટ પાંચ નહીં લખીએ ચિંતન છે પાંચ પોઈન્ટ પાંચ આપણે લખશું નહીં હા પાંચ પોઈન્ટ પાંચ કેલ્ક્યુલેશન પ્રમાણે આવે પણ આપણે મિનિટમાં જવાબ લાવવાનો કલાકમાં જવાબ લાવવાનો

અને બાકી ચોવીસ મહિના સુધી જે આપણે જનરલ કોર્સ એક્સેસ કરશું વિડીયો જોશું એ તો બધું ફ્રી રાઈટ તો એના માટે છે તો ઇસકો લગાડાલા લાઈફ જીંગાલાલા જેવું છે ચલો ત્યારે અક્ષાંશ રેખાંશ ની આપણે વાત પૂરી કરી નાખી હવે આપણે આવી છે ભારત ભારતની જિયોગ્રાફી છે ભારતની ભૂગોળ છે એને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એક વખત જય હિન્દ લખી નાખો એટલે ભારતની જિયોગ્રાફી ચાલુ કરીએ હું ત્યાં સેજ પાણી પી લઉં જો પિયા પરમારે એમ કે છે કે એક રેખાંશ બરોબર ચાર મિનિટ કે બે રેખાંશ બરોબર મેં એમ કીધું બે રેખાંશની વચ્ચેથી પસાર થતા સમજાઈ ગયું ને એક દિવાલ અહીંયા છે ને એક દિવાલ અહીંયા છે આ બે ની વચ્ચે તમારું એક ઘર છે પણ તમારું ઘર બે દિવાલો ની વચ્ચે છે સમજાઈ ગયું બે રેખાંશો વચ્ચેથી પાર થતા એક રેખાંશ ને પાર કરતા ચાલીસ મિનિટ નો સમય લાગે ચાર મિનિટ નો સમય લાગે પણ બે રેખાંશ ની વચ્ચેથી પાર થતા મેં કીધું ઓકે ચાલો સરસ વાત વાત કોની કરવાની કરવાની છે છે દોસ્તો ભારત ઘણા નામોએ જેને આપણે ઓળખીએ છીએ રાઈટ જેને આપણે ઇન્ડોઈ કીધો જેને આપણે ઇન્ડસ કીધો જેને આપણે ઇન્ડિયા કીધો વગેરે વગેરે નામોથી આપણે જેને ઓળખીએ છીએ એવા દેશ ભારત ની અત્યારે વાતો તમારી સમક્ષ લઈને આવવાનો છું ભારતની જિયોગ્રાફી આપણે ઓછામાં ઓછી 3 થી 4 કલાક ભણવી છે મારી મારી એક્સપેક્ટેશન મારી આશા એવી છે કે હું જ્યાં સુધી આમ પડી ન જઉ ને ત્યાં સુધી મારે લડી લેવું છે બરાબર ત્યાં સુધી મારે તમને ભણાવી દેવું છે ચલો કેની વાત કરી રહ્યા છીએ દોસ્તો વાત કરી રહ્યા છીએ ભારતની રાઈટ અને સૌથી પહેલા તો ભારત જે છે એ ભારતનું નામકરણ કઈ રીતના થયું છે દોસ્તો આજ ભારત છે એને વ્રત કીધો છે રાઈટ આજ ભારત છે જેને આર્યવર્ત કીધો છે બ્રહ્મવર્ત કેતોય ભલે આર્યવર્ત કેતોય ભલે સાહેબ આનો મતલબ શું એવું કહેવાય છે કે આર્યોનું સ્થાન જ્યારે ભારતમાં આર્યો હિન્દકુશ પર્વતમાળાને ઓળંગી ભારતમાં પ્રવેશે છે ભારતમાં પોતાનું જીવતર જે છે જીવતરને નક્કી કરે છે નિર્ધારિત કરે છે સ્થાયી બને છે એ સમય દરમિયાનના એરા એરામાં એ સમય દરમિયાન આર્યવ્રત અથવા તો બ્રહ્મવર્તના નામે ભારતને ઓળખવામાં આવતું હતું દોસ્તો આ જ ભારત છે એને જંબુ દ્વીપના નામે ઓળખેલ છે હકીકતમાં આ જંબુ દ્વીપ શબ્દ વપરાતો એશિયા માટે સમગ્ર એશિયા માટે જમ્બુ શબ્દ વપરાતો પરંતુ શ્રીલંકામાંથી મળી આવેલા શિલોનના ઇતિહાસમાંથી મળી આવેલા આપણને બે મોટા મહાપુસ્તકો એ પુસ્તકોમાં આપણા દેશનું નામ જમ્બુ તરીકે જોવા મળે હકીકતમાં એવું નથી જમ્બુ એટલે શું થાય જમ્બુ એટલે એશિયા થાય તો દોસ્તો એશિયા તો એક ખંડ છે તો આ ખંડનું નામ થયું હા ખંડનું નામ થયું દોસ્તો એવી જ રીતના એક દ્વીપનું નામ છે કાંચ દ્વીપ જો તમને ખ્યાલ હોય તમારે મને આન્સર દેવાનો છે લાઇટ કે કાંચ દ્વીપ જે છે કાંચ દ્વીપ કોને ઓળખવામાં આવતું ઉત્તર અમેરિકા નામનો ખંડ છે ને ઉત્તર અમેરિકા ને કાંચ ના નામે અમેરિકા એને કાંચ ના નામે ઓળખવામાં આવતો સાહેબ ઉત્તર અમેરિકાને કાંચ દ્વીપ કહેતા તો પછી દક્ષિણ અમેરિકા શું કહેતા દક્ષિણ અમેરિકા ને કહેતા પ્લક્ષદ્વીપ કયો દ્વીપ પ્લક્ષદ્વીપ એટલે દક્ષિણ અમેરિકા એશિયા એટલે જમ્બો દ્વીપ કેટલા ખંડો થઈ ગયા ત્રણ ખંડો થઈ ગયા હવે ચોથો ખંડ યુરોપ યુરોપ ને કહેતા શક દ્વીપ કયો દીપ કહેતા શકદ્વીપ યુરોપ જે છે એ યુરોપ ને કહેતા શકદીપ આવી રીતના આપણા આ ખંડોનું વર્ણન આપણને જોવા મળે છે પછી એક દીપ છે પુષ્કર દીપ પ્રશ્ન પૂછે પુષ્કર દીપ એટલે કયો પુષ્કર રાજસ્થાન ભારત આમ કરીને આપણે આવી જઈએ પણ પુષ્કર દીપ જયારે કે ત્યારે તમારે કહેવાનું છે ને પુષ્કર દીપ તરીકે ઓળખતા કયા ખંડ ને આફ્રિકા ખંડ જે છે એને પુષ્કર દીપ નામે ઓળખતા ઓકે તો ઓસ્ટ્રેલિયાને શું કેતા ઓસ્ટ્રેલિયાને કહેતા સાલમલી દ્વીપ કયો દ્વીપ કહેતા ઓસ્ટ્રેલિયાને સાલ દ્વીપના નામે ઓળખતા હતા હવે એક વય દોસ્તો ઇન્ડોનેશિયાનો અને ફિલિપિન્સનો જે વિસ્તાર છે ને એને કુશ દ્વીપના નામે ઓળખતા એ સમય દરમિયાન અલગ હતું આપણે તો થઈ ગયા આપણે જ્યાં પહોંચવું હતું ત્યાં સુધી આપણે પહોંચી ગયા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા યુરોપ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એશિયા બરાબર બાકી તો વિવિધ જગ્યાઓ છે જે જગ્યા પર માનવ રહેણાંક નો માનવ વસવાટ નો તો એ સમય દરમિયાન એનું કોઈ નામકરણ ક્યાંય જોવા મળતું નહીં ચલો ત્યાંથી આગળ જઈ સાહેબ જમ્બુ દીપ ની વાત કરી બધું એક નથી બધું અલગ છે રામાયણ જે છે રામાયણમાં કદાચ તમે રામાયણ સાંભળ્યું હોય લવ અને કુશ જયારે ભગવાન શ્રી રામ સામે જાય છે બોલે છે આખી રામાયણ ગાય છે એમાં કે છે કે જમ્બુ દ્વીપે ભરતખંડે આર્યવર્તે ભારત વર્ષે એક નગરી હે પુણ્ય અયોધ્યા નામ કી જન્મભૂમિ હે પરમ પૂજ્ય રામાયણ હે પરમકથા શ્રીરામ કી એવી રીતના આપણે એ એમાં આપણને દર્શાવે છે એમાં આપણે બતાવે છે તો એ ભારત વર્ષ જે છે એ ભારત વર્ષ નામો આમ જોઈએ તો આપણને વૈદિક સાહિત્યમાં જ જોવા મળે કેમ જ જોવા મળે વૈદિક સાહિત્યમાંથી સાહેબ વૈદિક સાહિત્યમાં જોવા મળે માની લીધું તમે કીધું પણ કોઈ એવી જગ્યા કોઈ એવું એવિડન્સ કરવું ભારત વર્ષનો સૌથી પહેલો ઉલ્લેખ ખારવેલના રાજા ખારવેલના કોતરાયેલા હાથી ગુફાના શિલાલેખમાંથી જોવા મળે છે કેમાંથી જોવા મળે હાથી ગુફાના શિલાલેખમાં આપણને જોવા મળે હવે ભરતખંડ અને ભારત તો તમને બધાને ખ્યાલ છે દુષ્યંત નામના રાજા છે

અને ભારત બરાબર કારણ કે આપણે બંધારણના અનુચ્છેદ નંબર 1 માં કીધું છે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો બનેલો એક સંગ છે આવું આપણો અનુચ્છેદ નંબર એક કે છે આપણને ઓકે આની સાથો સાથ હિન્દુસ્તાન છે પછી તિયાનજુ છે તિયાનજુ નામ તો કદાચ તમે નહીં સાંભળ્યું હોય આ તિયાનજુ નામ છે ને ઇતિયાનજુ નામ ખાસ કરીને ચીન ચીન કોરના વિસ્તારમાં ભારતને તિયાનજુ કેતા બરાબર જ્યારે હિન્દુસ્તાન જે છે આ હિન્દુસ્તાન નામ કે રીતના અસ્તિત્વમાં આવે હિન્દુસ્તાન એક નદી ઉપરથી ઉતરી આવે જેનું નામ છે સિંધુ કઈ નદી છે સિંધુ બરોબર અને ઈરાનીઓ જયારે આવે છે અને આ સિંધ નો જે વિસ્તાર છે રાઈટ અને ત્યાંની ત્યાંની જેટલી પણ રહેતી વસ્તી છે એને એ લોકો સિંધુ ની જગ્યાએ હિન્દુ કે સિંધ પ્રદેશ ને હિન્દ કે એના ઉપરથી હિન્દુસ્તાન નામ ઉતરી આવે કયું નામ ઉતરી આવે હિન્દુસ્તાન જે છે હિન્દુસ્તાન નામ ઉતરી આવે છે ઓકે તો આવી રીતના આપણા દેશનું નામકરણ કઈક થયેલું છે પણ હવે હવે નીતિનભાઈ વાંધો નહીં કાલે કદાચ પ્રશ્ન પરમ દિવસે પ્રશ્ન પૂછાઈ જાય બરાબર તો એ આખો આખો ડબ્બો લઈને તમારે માર દોડવું પડશે ને રાઈટ કે સાહેબ ક્યાં ગયા આવતારીઓ તમને આખો ડબ્બો ભરી અને પેંડા ખવડાવવાના ચાલો આગળ જઈએ આપણે અને હવે આપણે આ ભારત જે છે ભારતના સીમાડાઓ જોઈએ કે છે ભારત જે છે ભારત ક્યાં આવેલો છે કઈ રીતના છે દોસ્તો ખાતરી સાથે કહું છું કે આમાં જેટલા પ્રશ્ન પૂછા છે આમાંથી પૂછાઈ ગયા તો કાલ પરમ દિવસના પેપરમાં તમારે જરાય એવું નહિ થાય કે સાહેબે એ કાઈ ભણાવ્યું તું યાદ યાદ નથી છે ને એવું કાઈ તમને વાંધો નથી આવવાનો અહીંયા સો ટકા ડેડિકેશન સાથે માત્ર ને માત્ર ધ્યાન અહીંયા રાખશો એટલે તમને યાદ રહી જવાનું છે સાહેબ ભારત ક્યાં આવેલો છે ભારત આવેલો છે પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ક્યાં આવેલો છે પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ઉત્તર પૂર્વ ગોળાર્ધની સાથે સાથે ભારત જે છે એ ભારત એશિયામાં દક્ષિણે આવેલો છે ક્યાં આવેલો છે એશિયામાં દક્ષિણે એનું સ્થાન છે ઓકે સાહેબ

કોના હિન્દ મહાસાગરના ખોડે ખૂંદે સાહેબ અક્ષાંશ અને રેખાંશ તમે હમણાં ભણાયું તો અક્ષાંશ અને રેખાંશ કયો જોઈએ ભારત છે એ આઠ પોઈન્ટ ચાર ઉત્તરી અક્ષાંશ કારણ કે ઉત્તર ગોળાર્ધમાં છે એટલે ઉત્તરી અક્ષાંશ કહેશું ત્યાંથી શરૂ કરી અને સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધી અને અને અડસઠ પોઈન્ટ જો ગુજરાતે અડસઠ ચાલુ થાય ભારત પણ અડસઠ થી ચાલુ થાય અડસઠ પોઈન્ટ સાત પૂર્વ રેખાંશ થી શરૂ કરી અને સત્તાણું પોઈન્ટ સત્તાણું પોઈન્ટ તમને પોઈન્ટમાં ડેટા કદાચ ના યાદ આવે ચાલશે પણ યાદ રહી જાય તો વધુ સારું છે સત્તાણું પોઈન્ટ પચીસ ડિગ્રી પૂર્વ રેખાંશ વચ્ચે ભારત આવેલો છે દોસ્તો આવો એક પ્રશ્ન પૂછાઈ ગયો ભારતની ભારતનો અને રેખાંશીય ગેપ કેટલો છે બરાબર અને આન્સર હતો ત્રીસ પીઆઈ ની પરીક્ષામાં તો અને આ સાચી વાત છે બરાબર કેલ્ક્યુલેશન માંડો સત્તાણું માંથી અડસઠ બાદ કરો તો ઓગણત્રીસ જવાબ આવે ઓગણત્રીસ પોઈન્ટ સમથિંગ પોઈન્ટ સમથિંગ એટલે આપણે જોઈએ તો ત્રીસ જેવું થયું બરાબર અહીંયા અહીંયા આઠ છે એને સાડત્રીસ પોઈન્ટ સાડત્રીસ પોઈન્ટ છ માંથી આઠ પોઈન્ટ ચાર ને વાત કરો તો ઓગણત્રીસ પોઈન્ટ સમથિંગ એટલે અંદાજિત ત્રીસ રાઈટ અક્ષાંશી અને રેખાંશીય ગેપ સરખો હોવા છતાં એની ઉત્તર દક્ષિણની લંબાઈ ઉત્તર દક્ષિણની લંબાઈ માં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની લંબાઈમાં ફેરફાર છે એની પાછળનું કારણ એની પાછળનું કારણ છે રેખાંશો છે ઉપર તરફ જતાં કેવા થતા જાય છે ટૂંકા થતા જાય છે રાઈટ ઉત્તર તરફ જતા ટૂંકા થતા જાય છે ઓકે ચલો ડન સાહેબ ખબર પડી ગઈ પણ એ નો ખબર પડી કે ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ છે બત્રીસ ચૌદ કિલોમીટર કેટલા કિલોમીટર છે બત્રીસ ચૌદ કિલોમીટર બરાબર યાદ નો રહે તો કહેવાનું વન ટુ થ્રી કા ફોર શું કહેવાનું વન ટુ થ્રી કા ફોર બરાબર જ્યારે પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે ઓગણત્રીસો કિલોમીટર છે કેટલા કિલોમીટર છે ઓગણત્રીસ તેત્રીસ સોરી ઓગણત્રીસ તેત્રીસ કિલોમીટર છે યાદ રાખવા માટે ભારતના અત્યારે અઠ્યાવીસ રાજ્ય છે બે હજારને સોળ પહેલાં બે હજારને સોળમાં ઓગણત્રીસ રાજ્ય હતા ગુજરાતના ત્યાં ત્રીજી જિલ્લા છે આમ કરીને તમે યાદ રાખી શકો તમારે યાદ રાખવાનું છે તમારે પ્રશ્ન પૂછવા તમને પ્રશ્ન પૂછશે પાસ થશો તો તમને નોકરી મળશે બરાબર તમે તો અમેને તો ભૂલી જ જવાના છો અમને ખ્યાલ છે રાઈટ કારણ કે એવા ઘણા બધા બનાવો બને છે એક વખત પાસ થઈ જાય પછી એવુંય ભૂલથી નથી કેતો કા સાહેબ કાંઈ ભણો તો રાઈટ પણ એ વધુ ઉપજ દૂર રહી ન જાય આ ઓગણત્રીસ

પહેલો હગો કોને કહેવાય પહેલો હગો પાડોશીને કહેવાય રાઈટ પાડોશીને જાણતા પહેલાં જોતા પહેલાં સમજતા પહેલાં આપણે ભારતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના છેલ્લા સ્થળો જોઈએ ભારતનું ઉત્તરનું સૌથી છેલ્લું સ્થળ કયું છે તો કે ઈ છે ઇન્દ્રકોલ જેને ઇન્દિરા કોલ પણ તમે કહો છે રાઈટ જ્યારે ભારતનું દક્ષિણનું સૌથી છેલ્લું સ્થળ આંદબાન નિકોબારમાં સ્થિત ઇન્દિરા પોઈન્ટ છે કયું છે ઇન્દિરા પોઈન્ટ જે છ પોઈન્ટ ચાર ડિગ્રી ઉત્તર અક્ષાંશે આવેલું છે રાઈટ એ મતલબ કે ભારતનું મુખ્ય ભૂમિનું છેલ્લું ભાગ અને ભારતનું મુખ્ય ભારતનું છેલ્લો ભાગ એ બે ની વચ્ચે બે અક્ષાંશનો ગેપ છે કેટલાનો ગેપ છે બે અક્ષાંશનો ગેપ છે ભારતનું પશ્ચિમનું સૌથી છેલ્લું સ્થળ જે છે છેને આપણે સિરક્રીક કહીએ છીએ જેને બાણ ગંગા કહીએ ગોર માતા લખેલું હોય તો યાદ તે બરાબર ગોર માતા પણ ક્યાંક તમને હિન્દી શબ્દમાં હિન્દી પ્રકાશનોમાં જોવા મળશે પણ જ્યારે તમને પૂર્વનું સૌથી છેલ્લું કે તો કીબુથુ છે રાઈટ ઘણી જગ્યાએ ઈબુથુ પણ લખેલું છે રાઈટ કે પછી વાલાંગુ છે બરાબર આ બંનેને આપણે પૂર્વનું સૌથી છેલ્લું સ્થળ ગણશું ઉત્તર ઇન્દ્રકોલ દક્ષિણ ઇન્દ્રા પોઈન્ટ પૂર્વ કિબુથુ વાલાંગુ નીચે શ્રીક્રિક અને ગોરમાતા પશ્ચિમ નું ઓકે સાહેબ ડન ચાલો કમ્પ્લીટ ભારતના મુખ્ય ભૂમિ ભાગ નું છેલ્લું સ્થળ આનું મુખ્ય ભૂમિ ભાગ કહેવાય એનું છેલ્લું સ્થળ કયું છે તો એનું નામ છે કેપ કોમોરિન કયું છે કેપ કોમોરિન

ચલો હવે તમને બધાને જાણ છે કે ભારત જે છે ભારતના મધ્યમાંથી કર્કરેખા પસાર થાય કઈ રેખા પસાર થાય ભારતના મધ્યમાંથી એક રેખા પસાર થાય જેને આપણે કર્કવૃત્તના નામે ઓળખીએ કેના નામે ઓળખી દોસ્તો જેને આપણે કર્કવૃત્તના નામે ઓળખીએ જો કર્કવૃત્ત ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતું હોવાના કારણે મારે તમને કોન્સેપ્ટ ભણાવવાના બાકી રહી ગયા એ કોન્સેપ્ટ જે છે કોન્સેપ્ટ પણ અહીંયા તમને સમજાવી દો આ વિષુવૃત છે આ કર્કવૃત્ત છે આ મકરવૃત્ત છે અહીંયા અહીંયા એક સર્કલ છે અહીંયા એક સર્કલ છે 66.5 ડિગ્રી ઉત્તર 66.5 ડિગ્રી દક્ષિણ આને આપણે કીધું આર્કટિક સર્કલ કેવું સર્કલ છે આર્કટિક અને આને આપણે કહી છે એન્ટાર્કટિક સર્કલ કયું સર્કલ એન્ટાર્કટિક સાહેબ આમાં જ લોચા થાય છે આર્કટિક ને એન્ટાર્કટિક ને એટલાન્ટિકા ને પનિટિકા ને આજ ભૂલી જઈ છે આર્કટિક કેટલા શબ્દોનું બનેલું કેટલા અક્ષરનું ચાર અક્ષરનું એન્ટાર્કટિક કેટલાનું પાંચ પેલા ચાર આવે પછી પાંચ આવે ઉત્તરમાં આર્કટિક નીચે એન્ટાર્કટિક કોને નો યાદ રહે બધા ને યાદ રહે હા પસ્તમ પડી ગયા હોય માથામાં હોય નાના હોય ત્યારે તો યાદ ન રહે કદાચ કર્કવૃત પાંચ દક્ષિણ મકર અને જીરો ડિગ્રી એટલે દોસ્તો સૂર્યના કિરણો મુખ્યત્વે ક્યાં સીધા સીધા પડે આ ભાગમાં પડે આનાથી કોઈ દિવસ આગળ સીધા પડી શકવાના નથી એટલે આ ભાગમાં ગરમી કેવી રહેવાની સાહેબ હાઈ ગરમી ગરમી વધુ ગરમી બરાબર અને આ ગરમી જ્યારે વધુ રહેતી હશે તો આ ભાગને આપણે કહેશું ઉષ્ણ કટિબદ્ધ કયું કટિબદ્ધ ઉષ્ણ કટિબદ્ધ ત્યારે આ ભાગમાં તો સૂર્યના કિરણો કોઈ દિવસ પોઈન્ટ પાંચ થી આગળ સૂર્યના કિરણો કોઈ દિવસ સીધા નથી પડવાના ત્રાસાદ પડવાના અહીંયા જયારે સૂર્યના કિરણો પડતા હશે ત્યારે ઉપરના છાસઠ પોઈન્ટ પાંચ થી ઉત્તરના ભાગમાં નહીં પડે એટલે ઉત્તર ગોળાદના ભાગમાં ખાસ કરીને ધ્રુવ નજીકના વિસ્તારમાં છ મહિના દિવસ છ મહિના રાતની સિચ્યુએશન ક્રિએટ થશે જો સૂર્ય પડતો જ ન હોય સૂર્યકિરણ ન પડતો હોય ત્યાં ઠંડી વધુ હોય એને શીત કટિબદ્ધ કહેવાય તો છાસઠ point પાંચ થી દક્ષિણ તરફ ને છાસઠ point પાંચ થી ઉત્તર તરફ શીત કટિબદ્ધ આવ્યા તો સાહેબ આ વચ્ચેના ના આ વચ્ચે ના હું કરવાનું તો આ વચ્ચેનો ભાગ જે છે એમાં નહિ ગરમ નહિ ઠંડુ એટલે એને આપણે કહીશું એને આપણે કહીશું સમશીતોષ્ણ કટિબદ્ધ કેવું કટિબદ્ધ સમશીતોષ્ણ કટિબદ્ધ નામે આપણે આને ઓળખવાના છીએ ડન તો આવા કટિબદ્ધો આપણે જોયા હવે આપણે વાત કરી રહ્યા હતા કર્કવૃત ની કર્કવૃત ભારત જ પસાર થાય જો જો ભારતનો નો અડધો ભાગ કેમાં હશે સાહેબ અડધો ભાગ સમશીતોષ્ણ કટિબદ્ધ માં રહેવાનો છે ક્યાં રહેવાનો છે સમશીતોષ્ણ કટિબદ્ધ માં રહેવાનો છે ઓકે ચલો ચલો ત્યાંથી આગળ જઈએ તો પછી આ નીચેનો ભાગ કેમાં રહેવાનો છે આ નીચેનો ભાગ ઉષ્ણ કટિબદ્ધ માં રહેવાનો છે નો આવડે ને તો કલર જોઈ લેવાનો અહીંથી આગળ જાવ ધીમે 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 કલર ઘટતો છે હે ને કેરળ તરફથી આમ ઉપર આવો ગુજરાતી તો કે ઘઉંના વર્ણ ના વાંધો નો આવે ઉપર જાઓ ગોરાચીટા હાવ હે ને પંજાબી બધા ત્યાંથી ઉપર જમ્મુ કાશ્મીર વાળા એકદમ ફૂલ બ્રાઇટનેસ અહીંયા તો કે બધું નહીં અને ઓછી નહીં ડે લાઇટમાં ચાલે એવી અહીંયા તો કે એકદમ ડાર્ક સમજાય છે તો જો ભારત ભારત વિશેષતાઓથી ભરેલો એટલા માટે છે કે ભારત છે ને સમશીતોષ્ણ તો મોસમ સમશીતોષ્ણ મોસમ બધું જોવા મળે ઉષ્ણ કટિબદ્ધમાં જોવા મળતા પ્રાણી પક્ષી બધું જોવા મળે ઉષ્ણ સમશીતોષ્ણ કટિબદ્ધમાં જોવા મળતા પ્રાણી પક્ષી બધું આપણને જોવા મળે રાઈટ દોસ્તો એક એક દેશ એવો કે જે જગ્યા પર ટેમ્પરેચર વધે કેવું વધે ખબર છે પ્લસ પચાસ ડિગ્રી આવ્યું જાય આ જ દેશ એવો છે જેમાં જો કદાચ ટેમ્પરેચર માઇનસ થાય માઇનસ પચાસ એવો છે વિસ્તારમાં સમજાય છે એટલે વિવિધતાઓથી ભરેલો દેશ જો કોઈ તમારે કેવો હોય ને તો આ ભારત છે ભૂપ્રુષની દ્રષ્ટિએ ભારતને અલગ અલગ ભાગમાં વિભાજીત કરો ને તો ભારત પાસે બધું છે ભારત પાસે બધું છે એક નબળા પાડોશી છે આપણા પાડોશી ખૂબ નબળા છે કોઈ પણ દેશને બે પ્રકારની સીમા હોય કોઈ જમીન સીમા કે કોઈ દરિયાઈ સીમા ભારત નસીબદાર છે વિશાળ દરિયો મળ્યો છે ભારત નસીબદાર છે કે જેને જમીન સીમા પણ સારી મળી સાહેબ જમીન સીમા કેટલી છે પંદર હજાર બસો કિલોમીટરની જમીન સીમા સાહેબ કેટલા દેશો સાથે જમીન સીમા બનાવે સાત દેશો સાથે સાહેબ કયા કયા દેશ છે બચપન એમબીએ કેવું છે બચપન એમબીએ च अ નો મતલબ શું થશે બ મતલબ થશે બાંગ્લાદેશ શું થશે બાંગ્લાદેશ ચ નો મતલબ થશે ચીન પ નો મતલબ થશે પાકિસ્તાન ન નો મતલબ થશે નેપાળ મ નો મતલબ થશે મ્યાનમાર બ નો મતલબ ભૂટાન થશે બરાબર ને બર્મા કરીને ન આવતા અ નો મતલબ થશે afghanistan રાઈટ afghan jalebi ઓકે ચલો તો આવા ટોટલ સાત દેશો છે કે જેની સાથે ભારત સીમા બનાવે જેને સૂત્ર બનાવ્યું સાત તોપોનીની અઠ્ઠેવી તોપોની સલામી સૌથી વધુ સરહદ કોની સાથે ચાર હજાર છન્નું કિલોમીટરની સરહદ બાંગ્લાદેશ સાથે બને સૌથી ઓછી સરહદ કોની સાથે બને એકસોને છ કિલોમીટરની સરહદ જે છે એ સૌથી ઓછી સરહદ છે કોની સાથે બને અફઘાનિસ્તાન સાથે બને આમ જો એક્ચુઅલ બાઉન્ડ્રીમાં કદાચ અત્યારે જઈએ તો આપણી પાસે એ વિસ્તાર નથી સમજાઈ ગયું છતાંય આપણે આપણો ગણીએ છીએ હમણાં તે યુએન યુએન ની સભામાં તમને ખ્યાલ છે કે આપણે દિલથી પાકિસ્તાનને ધોયા બરાબર કારણ કે જો આ ભારતનો આ ભાગ રહ્યો ને આ ભાગ આ ભાગ આટલો ભાગ આ ભાગ આ ભાગ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એને એ લોકો આઝાદ કાશ્મીર કહે છે અને હકીકતમાં એ એ વાત છે કે આ વિસ્તારમાં રહેતા લોકો છે ને એનો અવાજ પાકિસ્તાની છે રાઈટ છે વિસ્તાર આપણો પણ એ લોકોનો છે એવી જ રીતના તમને જાણ છે કે આ ભાગ રહ્યો ને આ ભાગ આ ભાગ પણ ડિસ્પ્યુટેડ છે બરાબર કોની વચ્ચે છે તો કે ભારત અને ભારત અને ચીન વચ્ચે રાઈટ ભારત અને ચીન વચ્ચે અક્ષય ચીનનો વિસ્તાર અહીંયા એક બાઉન્ડ્રી આવે જેને આપણે એલએસી કહીએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ અહીંયા એક બાઉન્ડ્રી આવે જેને આપણે એલઓસી કહીએ લાઇન ઓફ કંટ્રોલ લાઇન ઓફ કંટ્રોલ પછીનો જે આ ભાગ છે ને આપણે કહી છે પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર રાઈટ જેને આ ભાગને આપણે શું કહીશું અને આપણે કહીશું અક્ષય ચીન શું કહીશું

બરાબર વારાફરતી વાળા જમીન સરહદ ની વાત કરી વારાફરતી વાળા બધા દેશોને લઈ લઈએ પેલા તો બાંગ્લાદેશ લઈ લઈએ સાથે ભારતના કેટલા કેટલા રાજ્ય 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 બનાવે 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 પાંચ 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 આ રાજ્યને જોતા પહેલા બધા જ રાજ્યો જે છે એની ડિટેલ તમારી સામે હોય મૂકી દઉં છું બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ અહીંયા એક રાજ્ય છે જેનું નામ છે ગુજરાત કોઈને વાંધો નથી બધાને ખબર છે અહીંયા એક રાજ છે રાજસ્થાન છે અહીંયા પંજાબ છે પંજાબની ઉપર પંજાબ ની ઉપર કદાચ જશો તો આ જમ્મુ કાશ્મીર છે રાઈટ અહીંયા લેહ લદાખ છે અહીંયા લેહ લદ્દાખ છે 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 બરાબર બરાબર તો તો કે કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ એની નીચે ઉત્તર પ્રદેશ છે એની નીચે બિહાર છે બરાબર અહીંયા એક એવું રાજ્ય છે જે અટપટું છે જેને આપણે પશ્ચિમ બંગાળના નામે ઓળખીએ છીએ રાઈટ અહીંયા એક રાજ્ય છે જેનું નામ છે સિક્કિમ બરાબર અહીંયા એક રાજ્ય છે જેનું નામ છે મેઘાલય એમ એટલે મેઘાલય યાદ રાખજો અહીંયા એક રાજ્ય છે જેનું નામ છે નામનું રાજ્ય છે એક અરુણાચલ પ્રદેશ નો છોકરો અત્યારે ચર્ચામાં છે રાઈટ કે તેનું ધૂપ લગ્યા તો મેં છાવ બંજાવા અરુણાચલ પ્રદેશ થી આગળ જશો એટલે તમને જોવા મળશે નાગાલેન્ડ ત્યાંથી આગળ જશો તો તમને જોવા મળશે મણિપુર ત્યાંથી આગળ જશો તો તમને જોવા મળશે ને આ લટકણ્યું છે ત્રિપુરા ઓકે આવી રીતના રાજ્યો છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ પંદર શાસિત પ્રદેશ જમીન સરહદનું નિર્માણ કરે ડેટા વાઇઝ નાખી દીધું તો જોઈ લેવાનું છે ભાઈ બરાબર ને ચાલો ડન તો બાંગ્લાદેશ સાથે પાંચ કયા કયા જોઈ લેવાનું જોવો જોઈએ કોની કોની સરહદ અડે સાહેબ પશ્ચિમ બંગાળની અડે ઓ સાહેબ મેઘાલય ની અડે બરાબર અહિયાં ત્રિપુરા ની અડે છે મણિપુર ની અડે મિઝોરમ ની અડે અમને એવું કઈક લાગે આને યાદ યાદ રાખવા માટે મેં એક સૂત્ર દીધું છે અમે મિત્ર બંગાળી તમને બધાને જાણ છે કે આ એક સમય દરમિયાન આ બંગાળ જ હતું આ પૂર્વ બંગાળ છે આ પશ્ચિમ બંગાળ છે પશ્ચિમ બંગાળ હોય તો આપણને ખબર પડી જાય સાહેબ પૂર્વ ક્યાં સમજાઈ ગયું કોકને તમે ભાભી કયો ભાઈ હોવા જોઈએ ને રાઈટ ફૂઈ કયો તો ફૂવા કયો તો ફૂઇ હોય જોઈ

પ અને બંગાળ બોલે તો પશ્ચિમ બંગાળ ત્રિપુરા એક એવું રાજ્ય છે જે ત્રણ બાજુ ત્રણ બાજુ બાંગ્લાદેશ થી ઘેરાયેલું આવા પોઈન્ટ યાદ રાખવાના અસમ જે છે સૌથી વધુ સરહદ બનાવે સૌથી વધુ ઘુસણખોરી અસમમાં બાંગ્લાદેશી લોકો થાય એનઆરસી નો કાયદો તમને ખ્યાલ છે માથાકુટ બધી અહીંયા અસમ દોસ્તો એક એવું રાજ્ય છે યાદ રાખજો કે જેમાં તાજેતરમાં જ તે બહુ ટૂંકા સમય પહેલા જ તે અસમ નામના રાજ્યમાં અસમ નામના રાજ્યમાં એક નેશનલ પાર્ક નો ઉમેરો થયો છે રાઈટ ભારતનું સૌથી નવું બનેલું નેશનલ પાર્ક અહીંયા બન્યું ચલો મને કહેજો કોણ છે એક મિનિટો ચલો થોડીક ડેટા થોડોક ડેટા તમને લખાવું છું થોડોક ડેટા તમે લખી નાખો બરાબર થોડોક ડેટા અહીંયા નીકળો છે તમારા માટે થોડુંક વર્ક કર્યું છે કદાચ આ ડેટા પૂછાય જાય જો રામસર સાઇટ જે છે રામસર સાઇટ વિશે તમે એક વખત જોઈ લેજો બરાબર રામસર સાઇટમાં ઈસવીસન ઓગણીસો ને એક્યાસીની સાલમાં ભારતના પ્રથમ બે રામસર સાઇટ જે છે રામસર સાઇટ તરીકે ઘોષિત થયેલા સ્થળો હતા પહેલી વખત ભારતમાં રામસર સાઇટ ક્યારે ઘોષિત થઈ ઈસવીસન ઓગણીસો ને બે માં જયારે બે હજાર ને બાવીસ ની કદાચ વાત કરીએ તો બે હજાર ને બાવીસ માં અત્યારે ટોટલ પંચોતેર જેટલી રામસર સાઇટ છે રાઈટ બે હાજર ને માં ઓગણીસ રામસર સાઈટ ઉમેરો થયો ટોટલ કેટલી છે ટોટલ છે સેવન્ટી ફાઈવ બરાબર આ પોઈન્ટ યાદ રાખવાના દોસ્તો આ પોઈન્ટ એવા છે કે જે વિધાનાત્મકમાં નાખશે ને ત્યારે તમને ટાઈટ લાગીને તાવ આવશે અને હું તો આશા રાખું કે આજે આપણે જે ભણીએ ને બધું તમારા ડિવાયસ હોય બરાબર ચલો ગુજરાતની ચાર રામસર સાઈટ છે બધાને ખબર છે સૌથી પહેલું નળ સરોવર હતું અને છેલ્લું કયું છે છેલ્લું ખીજડિયા પક્ષી અભયારણ્ય રાઈટ આની પેલા વઢવાણા છે બરાબર એની પહેલાં તો કે એની પહેલાં આપણને જોવા મળ્યું થોડ પક્ષી અભિયારણ આ ગુજરાતના ચાર ચાર રામસર સાઈડ આપણને જોવા મળી પછી દોસ્તો મેં કુનો નેશનલ પાર્ક નો પણ થોડોક એવો ડેટા તમારી પા તમારી સમક્ષ લીધો છે કે કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલું છે બરાબર અને મધ્યપ્રદેશનું આ કુનો નેશનલ પાર્ક એક ટાઈગર રિઝર્વ છે અને આ કુનો નેશનલ જોશો યાદ રાખજો મધ્યપ્રદેશમાં સૌથી વધુ નેશનલ પાર્ક છે અગિયાર નેશનલ પાર્ક છે ભારતમાં સૌથી વધુ નેશનલ પાર્ક ક્યાં મધ્યપ્રદેશમાં છે બરાબર કદાચ એમ પૂછે કે સૌથી વધુ નેશનલ પાર્ક કોઈ યુનિયન ટેરિટરીમાં તો આંદમાન નિકોબારમાં નવ નેશનલ પાર્ક છે સમજાય છે કુનો નેશનલ પાર્ક જે છે કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં છે શેપુર અને મોરેન નામના ડિસ્ટ્રિક્ટમાં કયા શેપુર અને મોરેન નામના ડિસ્ટ્રિક્ટમાં આ સચ્યુટેડ છે ઘણા સમયથી ઇન્ડિયન જીયોગ્રાફીનો ટચ વિખાઈ ગયો તો એટલા માટે આ ડેટા કલેક્ટ નો થયા નકર મારા લેક્ચરમાં જે નવો ડેટા હોય એ તમને પીરસાય જ ગયો હોય બરાબર પણ અને આ રીતના કઈક હું સિલેક્ટ કરતો હોઈ છું બરાબર પછી મધ્યપ્રદેશ નું કુનો નેશનલ પાર્ક તમને ખ્યાલ હશે કે પહેલા લાયન લાયન જે છે એ લાયન નું રીહેબિટેશન બનવાનું હતું મતલબ કે અહીંયા ફરી એક વખત ભારતમાં ગુજરાત થી અ જે સિંહ જે છે એ સિંહ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જવાના હતા પણ એ પ્રોજેક્ટ કેન્સલ થયો અને હવે શું ગયો દોસ્તો હવે તમને ખ્યાલ છે દોસ્તો ચિત્તા ગયા કેટલા ચિત્તા ગયા આઠ ચિત્તા ગયા મેલ કેટલા હતા પાંચ હતા ફિમેલ કેટલા હતા ત્રણ હતા અને તમને ખ્યાલ છે એકનું નામ સાહેબે આશા રાખેલું છે શું રાખેલું છે આશા અને આશાઓ સાથે ઘણી બધી આશાઓ અને એ આશાઓ કંઈક આશા ફલફુલિત કરવા પણ જઈ રહી છે તમને જાણશે નેશનલ પાર્ક ની વાત કરીએ તો ઓગણીસો ને છત્રીસ ની સાલમાં ભારતનું સૌથી પહેલું નેશનલ પાર્ક જીમ કાર્બેટ નેશનલ પાર્ક જે છે એ છે રાયમોના નેશનલ પાર્ક કયું છે રાયમોના નેશનલ પાર્ક અને આ રાયમોના નેશનલ પાર્ક અસમનું છઠ્ઠું નેશનલ પાર્ક બન્યું કેટલામું નેશનલ પાર્ક બન્યું છઠ્ઠું તો અસમમાં ઓલરેડી પાંચ નેશનલ પાર્ક હતા જેમાં કાજીરંગા તમને યાદ હશે માનસ નેશનલ પાર્ક તમને યાદ હશે તો એવી રીતના આ અસમ જે છે અસમનું છઠ્ઠું નેશનલ પાર્ક બન્યું અને એ કયું છે રાયમોના નેશનલ પાર્ક ટોટલ એકસો ને આઠ નેશનલ પાર્કોની સંખ્યા છે કેટલી છે એકસો ને આઠ નેશનલ પાર્કોની સંખ્યા તમને એમ પ્રશ્ન પૂછે ગુજરાત ભારતનું સૌથી મોટું નેશનલ પાર્ક કયું તો કે જીમ કાર્બેટ નેશનલ પાર્ક ઓકે ના નહીં સાહેબ પ્રથમ નેશનલ પાર્ક પૂછે તો જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે સૌથી મોટું નેશનલ પાર્ક પૂછે તો તો એ માં આવેલું છે ચલો મને કહો જોય કયું હશે સૌથી ઉંચાઈ પર આવેલું નેશનલ પાર્ક પૂછે તો તોય એ લદ્દાખમાં આવેલું ચલો મને કયો જોઈએ કઈક આવું જ કંઈક છે નામ કઈક આવું જ ચલો લદ્દાખમાં આવેલું છે સૌથી નાનું નેશનલ પાર્ક કયું સાઉથ બોટન નેશનલ પાર્ક કઈ જગ્યા પર છે આંદબાર નિકોબાર નો એક ટાપુ છે ત્યાં આવેલું છે સમજાય ગયું તો આ બધા વિધાનાત્મક થઈ ગયા

એને કાર્યરત લગાવ્યા હતા છતાં પણ ઘણું ઘણી બધી જાનહાની જે છે એ જાનહાની આ નેશનલ પાર્કમાં થઈ હતી બરાબર કેપટાઉન જે છે એ સિટી ની બહાર આવેલું છે બરાબર તો આપણે એક યાદ રાખવાનું છે પ્રકાશ જાવડેકર સાહેબને તમે બધા ઓળખો છો બરાબર યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર તરીકે ફરજ બજાવે છે રાઈટ એને હમણાં એક મેનેજમેન્ટ રિપોર્ટ ઓફ નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચુરીનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં કંઈક એકસો ને સોળ જેટલા નેશનલ પાર્ક અને સેન્ચુરીઝ છે એને એનો રિપોર્ટ જે છે એ રિપોર્ટ આપ્યો હતો ઓકે ચલો આટલું યાદ રાખવાનું છે પછી હા પછી કદાચ જો આના ઉપરથી પ્રશ્ન પૂછી નાખે ટાઈગરના આના ઉપરથી પ્રશ્ન પૂછી નાખે ટાઈગરના બરાબર તો ટાઈગરના પ્રશ્ન કેવા પૂછે ટાઈગરના પ્રશ્ન એવા પૂછે કે સૌથી વધુ ટાઈગરની વસ્તી ગણતરી ક્યારે થાય દર દર કેટલા વર્ષે ટાઈગરની વસ્તી ગણતરી થાય સિંહની વસ્તી ગણતરી જે છે સિંહની વસ્તી ગણતરી હમણાં થયેલી બરાબર તો tiger ની વસ્તી ગણતરી છે એ ક્યારે થાય દર ચાર વર્ષે એની વસ્તી ગણતરી છે એ થાય છે એક પ્રશ્ન છે આવા દ્યો સ્ક્રીનશોટ પછી તમે drag કરીને લઈ શકો બરાબર ને એમાં મારો સમય જશે મારો સમય વેસ્ટ નથી કરવાનો કારણ કે મારે બહુ બધું દેવું છે તમને સેવ ટાઈગર સોળ એપ્રિલ જે છે સોળ એપ્રિલ ને આપણે આપણે મનાવીએ છીએ એલિફન્ટ ડે તરીકે બરાબર આને આપણે એલિફન્ટ ડે તરીકે ઉજવીએ છીએ એ અલગ છે ઓકે અહીંયા આપણે ટાઈગરમાં આવી ગયા છીએ તો ભારતમાં સૌથી વધુ ટાઈગર રિઝર્વ કઈ જગ્યા પર છે ભારતમાં સૌથી વધુ ટાઈગરની સંખ્યા ક્યાં છે દોસ્તો આવી રીતના કર્ણાટકા છે ઉત્તરાખંડ છે મહારાષ્ટ્ર છે આ ચાર રાજ્ય એવા છે કે જેમાં ભારતના મેક્સિમમ તમને ટાઈગર્સ જોવા મળશે આ ચાર રાજ્યમાં મેક્સિમમ ટાઈગર્સ જોવા મળશે મધ્યપ્રદેશ અને કર્ણાટક વચ્ચે બે ટાઈગરનો જ ગેપ છે કર્ણાટકમાં બે ટાઈગર ઓછા છે ઓલાને કંઈક પાંચસો ને ચોવીસ છે આની પાસે જેટલા છે આની પાસે જેટલા ટાઈગર્સ છે બરાબર તો ટાઈગર સંખ્યા જે છેલ્લો લાસ્ટ જે બે હજાર ને નો ડેટા આવ્યો હતો એની એના પ્રમાણે બે હજાર નવસો સડસઠ જેટલા વાઘોની સંખ્યા આપણને ભારતમાં જોવા મળી છે બરાબર ટાઈગર રિઝર્વ કેટલા છે ટાઈગર રિઝર્વની ટોટલ સંખ્યા કેટલી એકાવન જેટલા ટાઈગર છે ગંગા પ્લેન્સમાં જાઓ તો સાડત્રીસ ટકા છે બરાબર તમે કદાચ પૂર્વાંચલના રાજ્યોમાં કદાચ જાઓ તો એમાં તેર કે ઓગણીસ ટકા જેટલું પ્રમાણ છે બરાબર તો આવો ડેટા ક્યારેય પૂછાણો નથી પણ પૂછી નાખે તો હવે એવો પ્રશ્ન પૂછે સૌથી વધુ ટાઈગર કયા નેશનલ પાર્ક માં છે તો કે બાંદીપુરા નેશનલ પાર્ક કયું નેશનલ પાર્ક બાંદીપુરા નેશનલ પાર્ક કઈ જગ્યા પર લોકેટેડ છે ઇટ ઇઝ લોકેટેડ ઇન કર્ણાટકા સ્ટેટ બરાબર કર્ણાટકા નામના રાજ્યમાં ફેલાયેલું છે ચલો ઓકે પછી આવી જઈએ આપણે લાયન પર એશિયાટિક લાયન જે આપણે જોવા મળે છે વિશ્વમાં સૌથી વધુ લાયન ક્યાં છે વિશ્વમાં સૌથી વધુ સૌથી વધુ સિંહોની સંખ્યા ક્યાં છે ગુજરાતમાં ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ સિંહોની સંખ્યા છે એની વસ્તી ગણતરી સંખ્યા છે અને બે હાજર પંદર ના ડેટા પ્રમાણે જોઈએ તો પાંચસો ને ત્રેવીસ દોસ્તો એવો પણ પ્રશ્ન પૂછે કે છેલ્લી બે વસ્તી ગણતરી વચ્ચે સિંહોની સંખ્યામાં વધારો થયો છે કે કેમ થયો છે તો કેટલાનો વધારો થયો એ ડેટા પણ એક વખત આપણે જોઈ લેવો જોઈએ

ચૌદ હજાર પાંચસો જેટલા ડન આપણે હતા ક્યાં ને ગયા ક્યાં જો આ એક પોઈન્ટ નીકળો એટલે મેં તમને મારી પાસે જે ડેટા હતો ને બધો પીરસી દીધો રાઈટ ઘણા લોકો એમ કે છે કીધું પણ તમારા માટે તૈયારી કરીને આવ્યો છું આમાં મારે તો ક્યાંય દેખાડવાનું નથી કે હું કઈક છું મારે પાસ થવાનું નથી હું ડિવાઈશો દેવાનું નથી પણ તમારા માટે ભેગો કરેલો ડેટા દોસ્તો આમાંથી ન જ તે પરમ દિવસની પરીક્ષામાં બે માર્કના પ્રશ્ન નીકળી જાય તો અને બે માર્ક તમને આવડી જાય તો એટલે બે આવડે એટલે હું તો એમ જ ગણું તમને કેટલા માર્ક મળ્યા કહેવાય અઢી માર્ક મળ્યા કહેવાય સમજાઈ ગયું ને એ અઢીમાં તમે મેરિટમાં આવી જાઓ કદાચ રાઈટ ડન ચલો ગુપ્તકાલીન સમયમાં આર્યભટ્ટનો જન્મ થયો હોય તો એની સભ્યતા વાણિજ્ય વ્યવસ્થા આટલી બધી મજબૂત હોય અગુણાકમાં કઈ રીતના હોય શકે કેમ ન હોય શકે કેમ ન હોય શકે સમજાઈ ગયું હું એમ કહું કે ભાઈ કોઈ વસ્તુ ઇન્વેન્શન મેં કર્યું મેં શોધ્યું બરાબર પણ એની પહેલા તે ચાલુ હતું કોઈક બીજી રીતના ચાલો હું તમને સમજાવું બહુ સરળતાથી તમે એમ કહો કે સાહેબ અંતર તો કિલોમીટર ને મીટર માં જ મપાય એ તો ઓફિશિયલ એકમો છે સમજાઈ ગયું તો પેલાના રાજા હતા નોબ નાનામ પાડતા ગજે સિકંદરી ગયું આઠસો નવસો વર્ષ પેલા હું હું જીવતો હોત ને હું રાજા હોત તો ગજે અભિજીત એવી રીતના કે નવસો માઇલ જેટલું અંતર કાપે ને ગજે અભિજીત કહેવાય સમજાઈ ગયું મારા દાદા મારા એના નામ પર રાખે રાઈટ તો એનું પછી પછી જયારે એવિડન્સ ગોતવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને આ બધું જોવા મળતું હોય બરાબર હું તમને એક બીજી વાત કહી દઉં તમે એમ કહો છો ભાઈ તબલા જે છે તબલાનો નો શોધક અમીર ખુસરો છે રાઈટ તો અમીર ખુશરોના ના દાદાને દાદા દાદાજીમાં નહોતા ને એની પહેલા જે ગુફા સ્થાપત્યો બન્યા છે એ ગુફા સ્થાપત્યોમાં તબલા અને વાદક ને એવું બધું એમાં જોવા મળે સમજવા જેવી વાત છે બધું ઉતાર લેવાનું હા કહેવાનું રાઈટ ચલો ઓકે ત્રેપન ટાઈગર રિઝર્વ છે મારા ડેટા પ્રમાણે મને મને એકાવન મળ્યા છે મંથનભાઈ પટેલ છતાં એક વખત તમે સર્ચ કરી લેજો

સાહેબ કઈ રીતના યાદ તો કે એના મમ્મી કોના મમ્મી વિજયભાઈ રૂપાણી ના વિજયભાઈ રૂપાણી નો જન્મ ક્યાં થયો મ્યાનમાર માં એટલે શું કહેવાનું એના મમ્મી અ એટલે અરુણાચલ પ્રદેશ ન એટલે નાગાલેન્ડ રાઈટ મ એટલે મિઝોરમ ઓકે મી મી એટલે મિઝોરમ સોરી અને મ એટલે મણિપુર ઓકે ચાલો સાહેબ ડન થઈ ગયું ત્યાંથી આગળ જઈએ હવે હવે પાકિસ્તાન લઈ લઈએ મારું આલેતાનું નામ જ ન લઉં પણ લખવું પડે ક્યારેક પાકિસ્તાન સાથે ભારતના કેટલા રાજ્ય કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો ત્રણ વત્તા બે ત્રણ રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ કયા તો આપણે એમ કેવાનું લે રાગ જપે છે શું કેવાનું છે લે રાગ જપે છે લે રાજસ્થાન ગુ રા ગુજરાત જમ્મુ કાશ્મીર અને પંજાબ આમ કઈક આપણે યાદ રાખવાનું કેટલા થયા એક બે અને ત્રણ થયા હવે તો કહો ત્યાંથી આગળ જઈ ચીન ચીન કોઈન જવાય કોઈ નો જવાય સાહેબ ચીન કા વઘરા ચીન જવાય નહીં છતાંય ઘણા જવું હોય તો લે અને અહીં જવું છે લે જવું છે લે એટલે લેહ લદાખ અરુણાચલ પ્રદેશ એટલે હિમાચલ પ્રદેશ જ કાઠી નાખવાનો છે અને દોષ કહેવાય ઉ એટલે ઉત્તરાખંડ અને સ એટલે સિક્કિમ સમજાઈ ગયું આવી રીતના કઈક આપણે યાદ રાખવાનું છે ત્યાંથી આગળ ગયા હવે આવ્યું નેપાળ નેપાળ મોટું છે અહિયાં રહેલું ભૂટાન નાનું છે તો નેપાળ સાથે પાંચ રાજ્ય સરહદ બનાવશે ભૂટાન સાથે ચાર રાજ્ય સરહદ બનાવશે નેપાળ સાથે પાંચ રાજ્ય કયા આર્યા છે બરાબર દેખાય આવે છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સમજાઈ ગયું યાદ રાખવા માટે શું કહેવાનું છે ઉસ્કવેર બનસી બ શું કહેવાનું છે ઉસ્કવેર બનસી બ જ્યારે અહીંયા ભૂટાન સાથે ચાર એને યાદ રાખવા માટે અસ્કવેર બનસી આ તો મજા આવી ગઈ છે આમાં હરકુ હરકુ રહ્યું ને એટલે વાંધો આવે નહીં ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમ અને બિહાર અરુણાચલ પ્રદેશ અસમ

રાઈટ એમને ફોન કરીને પૂછી જોજો આમાં તો પેટર્ન છે મારી આ સૂત્ર છે ને એમાં મારી પેટર્ન છે સમજાય ગયું ગુજરાતના ઘણા સાહેબો જયારે ભણાવતા નહીં ને એ સમય દરમિયાન ના મેપ મારા વાયરલ થયા છે

બંગાળમાં પશ્ચિમ બંગાળમાં બોલાતી ભાષા બાંગ્લાદેશમાં બોલાતી ભાષા એટલે બંગાળી છે તો અમે મિત્ર બંગાળી સમજાઈ ગયું આ બધા સૂત્ર મેં બનાવેલા ભાઈબંધ રાઈટ એટલે ઓલા ઈ ભાઈને ઉડાડ નાખો ને બ્લોક કર નાખો ને એટલે આપણે માથાકૂટ જ નહીં ચલો આગળ જઈએ આપણે આપણે આપણામાં ધ્યાન દઈએ કારણ કે જો સાહેબ ઘણા લોકો સ્પેશિયલ આવશે હેરાન કરવા માટે બરાબર ને કારણ કે જો કદાચ તમે કાલ પાસ થઈ જશો ને મારું નામ દેશો તો તો એમ થશે ને કે ભાઈ આ ખોટું થઈ ગયું પાછા બીજા ઘણા છોકરાઓ પાસ થઈ ગયા સાહેબ પાસે ઝાલા નામથી કોઈ એક ભાઈ છે અને બ્લોક કરી દીજો ભાઈ ચલો રાઈટ અને પ્લીઝ મહેરબાની કરીને ભાઈને કહું કે તમારા જે પણ સાહેબ હોય એને ફોન કરી દેજો અત્યારે અને મેં કહેજો કે સાહેબ આવું હતું આ સાહેબે સાહેબને એવું કીધું કે તમે કોપી કરો સામે સાચું શું છે એક વખત કોલ કરી નાખજો ચલો આપણે આગળ જઈએ રાઈટ તો આપણે ભારત બેઝિક સમજીએ છીએ ક્યાં ક્યાં કયા કયા રાજ્યો સરહદ બનાવે છે ખોટું નો લગાડતા પણ મને કોક કે એટલે હું થોડોક મુફટ છું હું હામે હામે જવાબ દઈ દઉં છું થોડોક મોટી એવી સંસ્થા સાથે જોડાયેલો છું સંસ્થાનું બહુ સારું એવું નામ છે સમજાઈ ગયું રાઈટ બહુ સારું એવું કામ છે બરાબર ઘણી જગ્યાએ કંટ્રોલ પણ કરવાનું હોય બધી વાત સાચી પણ સાહેબ હું છે નેચરલ રહું છું હું નથી આર્ટિફિશિયલ નથી બની શકતો રાઈટ અને એટલે તે હું કહી દઉં છું ઓકે ચલો જેને જેવી રીતના લેવું હોય એ લઈ લે બિગ દિવાળી ધમાકા ઓફર બધા સમક્ષ છે દોસ્તો ક્લાસરૂમ કોર્સ પહેલી વખત ક્લાસરૂમમાં જેવી રીતના તૈયારી થતી હોય એ ક્લાસરૂમ એ ક્લાસરૂમની તૈયારીને અલગ અલગ ત્રણથી થી ચાર કેમેરાઓથી રેકોર્ડ અલગ અલગ એંગલથી એ રેકોર્ડિંગ કરી અમારા વિદ્યાર્થીઓ સુધી એમ પહોંચાડતા હોય જે ક્લાસરૂમના વિદ્યાર્થીઓ છે ને રિવિઝન મળે ને એટલા માટે પણ બહુ બધી ડિમાન્ડ ના કારણે હવે એ ક્લાસરૂમ કોર્સ પણ આપણે ગુજરાતના એક લાખ વર્ગ કિલોમીટર છોકરાઓ લાભ લઈ શકે પાસઠ ટકા વિથ મટીરિયલ જે છે એ છે દોસ્તો અને એ વિથ મટીરિયલ તમારે પરચેસ કરવું મટીરિયલ પણ મળશે જીપીએસસી નો કોર્સ અને જનરલ બેચ નો કોર્સ છે આ એની પ્રાઇસ છે બરાબર ત્રેવીસ હજાર રૂપિયા ત્રેવીસ હજાર રૂપિયા ચોવીસ મહિનાનું છે પણ આ ત્રેવીસ હજાર રૂપિયા જે છે એ ત્રેવીસ હજાર રૂપિયાના કોર્સમાં તમને ખ્યાલ છે અગિયાર હજારનું અગિયાર હજાર કરતા વધારે મટિરિયલ મળવાનું છે જનરલ કોર્સ છે તો સત્તર હજાર રૂપિયાનો પડે છે બે વર્ષની વાત કરું છું જેમ લોંગ લોંગ ટર્મ કોર્સ લ્યો એમ તમને વધુ સસ્તો પડતો હોય છે તો એપી દિવાળી કરીને એક કોડ છે એ કોડ નાખવાનો અને એટલે વાંધો આવશે નહીં ડન ચલો કેમ કે એ સૂત્ર તો મારો કોપી છે ભાઈ સમજાઈ ગયું મારી પાસે કોપી રાઈટ પડ્યો છે કે મેં જ બનાવ્યા છે કેમ કે આવા બે ત્રણ બનાવો બન્યા એટલે મેં પછી કોપી જ લઈ લીધો ચલો દોસ્તો આપણે આગળ જઈએ અને ગુજરાતની ભૂપૃષ્ઠ નો અતિ મહત્વનો સાબિત થાય એવો એક ટોપિક જે છે એ ટોપિક મારે તમારી સમક્ષ મૂકવો છે રાઈટ અને એ ટોપિક જે છે એ ટોપિક છે ગુજરાત સોરી ભારતની વાત કરી રહ્યા છીએ ભારત જે છે એ ભારતના સ્થાન સીમા વિસ્તાર પછી ભારતની ભૂપૃષ્ઠ બરાબર ભારતની ભૂપૃષ્ઠ આજે આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું ભારત અને ચીન વચ્ચે થયેલા મુખ્ય યુદ્ધો આપણે કઈ દીધી બાઉન્ડ્રીની વાત કરીએ તો ભારત અને ચીન વચ્ચે ઈસવીસન ઓગણીસો ને બાસઠ ની સાલમાં એક યુદ્ધ થયું હતું મુખ્ય વિવાદો છે એ કહું તમને ભારત અને ચીન વચ્ચે બ્રહ્મપુત્રા નદીનો વિવાદ છે તમને જાણશે ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ છે રાઈટ ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશનો વિવાદ છે ચીન એમ કે છે કે આખું અરુણાચલ પ્રદેશ અમારું છે હકીકતમાં આપણો તાબા હેઠળનો વિસ્તાર છે એક એ મેકમોહન લાઈન ને ગણતું નથી કે મેકમોહન લાઇન જે છે એ તો જે તે સમયનું તિબેટ હતું એની સાથે તમે ખેંચી હતી એને અમે માન્ય ગણતા નથી આજ ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટી ક્લેશ થયો તો ગલવાન ઘાટી જે છે એ પણ વિવાદમાં રહેલો મુદ્દો છે ભારત જે છે એમાં ભારતના લદ્દાખ વિસ્તારમાં પ્યોંગોનસે નામનું એક લેક આવેલું છે રાઈટ અને એ તળાવ જે છે એ તળાવ વચ્ચે પણ વિવાદ છે ભારત અને ચીન વચ્ચે પછી ઓબીઓઆર નો વિવાદ જે છે એ પણ ભારત અને ચીન વચ્ચે છે બરાબર

ભૂટાન ને ઘણી વખત ચીને કીધું છે કે ચુંબી વેલી અમને આપી દયો ઠાકુર તમે જે જે કયો એ તમને આપવા તૈયાર છે પણ ચીન ભૂટાન એક ભારતનો સારો એવો મિત્ર દેશ છે બરાબર અને એના કારણે આજે ચુંબી વેલી જે છે ચુંબી વેલી ના પક્ષે નથી ગયું જેનું ચીન ને ખૂબ દુઃખ છે રાઈટ અને એટલે લોકો કહે છે કે નાની આખારા પર કોઈ દિવસ ભરોસો કરાય નહીં હવે આપણે ત્યાંથી આગળ જઈએ અને આગળ જઈને ને ભણવાનું છે આપણે ભારતના જે અલગ અલગ જે ભૂપ્રૃષ્ઠीय રચનાઓ છે ભૂપ્રૃષ્ઠीय રચનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ ભૂપ્રૃષ્ઠ એટલે શું સાહેબ ભૂપ્રૃષ્ઠ કહેવાય કેને બરાબર તો ભૂપ્રૃષ્ઠ એને કહેવાય સાહેબ ભૂપ્રૃષ્ઠ એને કહેવાય એને કહેવાય કે જે પૃથ્વી છે ઈ પૃથ્વીની ઉપર જે પણ લેન્ડ ટોપોગ્રાફીસ જોવા મળે છે રાઈટ એને આપણે ભૂપ્રૃષ્ઠ ના ભૂ એટલે જમીન થાય છે પૃષ્ઠ એટલે એનો ઉપરનો ભાગ બરાબર અને એમાં વિષમતાઓ જોવા મળે એમાં અલગ અલગ જોવા મળે તમને ખ્યાલ છે કે જેમાં સૌથી ઊંચું તો કે સૌથી ઊંચું પર્વત હોય ઓકે એનાથી એનાથી નીચું તો કે નીચા પ્રદેશ હોય ડુંગરો હોય આમ જોઈ તો એની પછી ઉંચ પ્રદેશ હોય ઉંચ પ્રદેશ પછી તો કે ઉંચ પ્રદેશ પછી મેદાનો હોય આ મુખ્ય છે રાઈટ પર્વતો છે ઊંચ પ્રદેશો છે મેદાનો છે ઉચ્ચ પ્રદેશ કરતા ઊંચી ટેકરીઓ હોય જેને આપણે હિલ્સ કહીએ અંગ્રેજીમાં રાઈટ હવે આમાંથી પ્રશ્ન કઈ રીતના નીકળે વિધાનાત્મક પ્રશ્નો પૂછે અને પ્રશ્નમાં નાખે કે ભારતના મુખ્ય ભૂમિ ભાગમાં પર્વતો જે છે એ ભારતના મુખ્ય ભૂમિ ભાગના અંદાજીત દસ ટકા જેટલો ભાગ રોકે વિધાન સાચું તબલા તોડ સાચું ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ને ત્રેસઠ વર્ગ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ છે રાઈટ હવે આવી જાય ત્યાંથી ટેકરીઓમાં સાહેબ ટેકરીઓ જે છે ટેકરીઓ કેટલા ટકા છે ટેકરીઓ સાડા અઢાર ટકા છે એટલે ડુંગરોની સંખ્યા કેટલી છે સાડા અઢાર ટકા છે એની પછી આપણે આવી પ્લેટીઓ એટલે કે ઉચ્ચ પ્રદેશ પર સત્યાવીસ પોઇન્ટ સાત ટકા જેટલું ઉચ્ચ પ્રદેશ નું પ્રમાણ છે હવે જે પણ વૈધુ કેમ આવી જશે જે પણ વૈધુય મેદાનમાં આવી જશે તેંતાલીસ પોઈન્ટ બે ટકા કેટલા ટકા તેતાલીસ પોઈન્ટ બે ટકા જેટલું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ શેનું રોકવાનું છે તો કે સાહેબ મેદાની વિસ્તાર જે છે મેદાની વિસ્તાર આ ક્ષેત્રફળ રોકવાનું છે

હવે આ વગેરે 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 જે જોવા મળે છે એમાં સૌથી પહેલું જે વગેરે છે એ વગેરેને આપણે જોઈ નાખવાનું થાય છે એટલે કે એટલે કે ભારતને અલગ અલગ ભાગમાં વહેંચવાનું છે ભૂપૃષ્ઠિ રીતના ભારત છ ભાગમાં વેચે ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળાઓ ત્યારબાદ ઉત્તર ભારતના વિશાળ મેદાનો રાઈટ ધ નોર્ધન પ્લેન્સ જેને આપણે કહીએ છીએ બરાબર ત્યાંથી ભારતના તટીય મેદાનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે બરાબર પછી સમૂહ છે વિભાજિત કરીએ સાહેબ એમ નહીં અમને મેપ થી સમજાવો ક્યાં શું આવેલું છે દોસ્તો તમને બધાને બહુ સારી રીતના જાણ છે કે અહીંયા એક પર્વતમાળા છે કોઈને વાંધો વચકો ખરો આ પર્વતમાળાથી કોઈને વાંધો વેચકો ખરો ના સાહેબ કોઈને વાંધો વેચકો નથી અમને ખબર પડી ગઈ તમે કઈ પર્વતમાળાની વાત કરી રહ્યા છો તમે વાત કરી રહ્યા છો તમે વાત કરી રહ્યા છો હિમાલય પર્વતમાળાની કઈ પર્વતમાળાની હિમાલય પર્વતમાળાની આ ભાગમાં આપણને હિમાલય પર્વતમાળા જોવા મળે છે ચાલો છે પોઈન્ટ નંબર વન ડડ એન્ડ ડસ્ટેડ કમ્પ્લીટ ચાલો એનાથી નીચે આવીએ એનાથી નીચે આવીએ એટલે અહીંયા આ આજ હિમાલયને પેરેલલ એક મસ્ત એવું મેદાન આવેલું છે આ મેદાનને આપણે શું કહીએ છીએ આ મેદાનને આપણે કહીએ છીએ આ મેદાનને આપણે કહીએ છીએ ઉત્તર ભારત નું વિશાળ મેદાન અથવા તો આને આપણે કહીએ છીએ ગંગા બ્રહ્મપુત્રા નું મેદાન કેનું મેદાન ગંગા બ્રહ્મપુત્રાનું મેદાન દોસ્તો એમાં ને એમાં તમે કદાચ આગળ આવશો તો આ ભાગમાં તમને મરુસ્થલ જોવા મળશે સાહેબ મરુસ્થલ બોલે તો આ ભાગમાં આપણને જોવા મળશે રણ પ્રદેશ શું જોવા મળશે રણ પ્રદેશ જે છે રણ પ્રદેશ આપણને જોવા મળવાનો છે ઓકે સાહેબ ત્યારબાદ ત્યારબાદ અહિયાંથી તમે જોઈ શકો છો અહિયાં થી તમે જોઈ શકો છો હવે જે હું દોરું છું સાહેબ આ તો કિનારે દરિયા કિનારે તમે ફરી રહ્યા છો એટલી દરિયા કિનારે ફરી રહ્યો છું દરિયા કિનારે શું હોય તટીય મેદાનો હોય શું હોય તટીય મેદાનો જોવા મળે આ બધા તટીય મેદાનો છે હવે તટીય મેદાન જે પણ વૈધું એ બધું શું છે હવે તટીય મેદાન ની વચ્ચે જે પણ વૈધું એ બધું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તો સૌથી વધુ આમ જોઈએ કદાચ તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અહીંયા આપણને વધુ દેખાય છે રાઈટ પણ એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ક્યાંક મેદાનો હશે એક જ દ્વીપકલ્પ અમુક પ્રદેશ માં ટેકરીઓ હશે સમજાય છે એટલે એને અલગ અલગ ભાગ માં વહેંચીએ છીએ દોસ્તો આખા ભારત સૌથી જૂનો ભાગ કયો આ ભાગ એના પછી જૂનો ભાગ કયો હિમાલય સાહેબ હિમાલય તો યુવાન છે છતાંય ભારતમાં જૂનો છે તો સાહેબ સૌથી યુવાન કઈ છે યુવાન છે આ મેદાનો આ જે મેદાનો રહ્યા ને ઉત્તર ભારતના વિશાળ મેદાનો જે સૌથી યુવાન છે આ પીઆઈ ની પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન હતો

સૌથી પહેલા તો હિમાલયમાં માં ક્યાં ચાલુ થવું જોઈએ એના નામકરણથી હિમ વત્તા આલય એટલે હિમાલય હિમ એટલે બરફ અને આલય એટલે આલય એટલે એનું ઘર તો કે બરફ ઘર એટલે બરફનું ઘર એટલે હિમાલય ઓકે સરજી ડન સાહેબ હિમાલય આશરે કેટલા આશરે ત્રણ કરોડ વર્ષ પહેલા બનેલો છે કેટલા વર્ષ પહેલા આશરે ત્રણ કરોડ વર્ષ પહેલા હિમાલયનું નિર્માણ થયેલું છે આપણે બે સિદ્ધાંતો લીધા હતા ને એક કયો હેરી હેસનો અને કોબર નો ભૂસન્નતિવાદ નો સિદ્ધાંત હજી એક વ્યક્તિ આવશે અને એ વ્યક્તિ હિમાલયનું પ્રાદેશિક વિભાજન કરવાનું છે પણ વાત આપણે ત્યારે કરીશું હવે દોસ્તો બને છે કે એવી ઘટના આખી તમને તમને સમજાવું સમજાવ્યું હતું પણ છતાં પણ આ પૃથ્વી છે આ પૃથ્વીનો એકમાત્ર ભૂમિ ભૂમિભાગ હતો જેનું નામ હતું પેન્જિયા આ પેન્જિયા ના બે ભાગો થાય છે એક ટુકડા ને આપણે કીધું લોરેશિયા અને એક ટુકડા ને આપણે કીધું લોરેશિયા અને એકને આપણે કીધું ગોંડવાના લેન્ડ આ ગોંડવાના land ફરી એક વખત ટુકડાઓ થાય છે અને એ જે ટુકડાઓ છે એ ટુકડાઓ વિવિધ ભાગોમાં ફરે છે એમાંથી એક ટુકડો છૂટો પડી અને અને ઉપર રહેલી જે તકતી છે એ તકતી તરફ આગળ વધે છે દોસ્તો એક સમય એવો આવવાનો છે કે આ તકતી સાથે આ તકતી ટકરાવાની છે તકતી સાથે જ્યારે ટકરા તકતી ટકરાય છે એ સમય દરમિયાન એક વલિત પર્વતમાળાનું નિર્માણ થાય અને આ વલિત પર્વતમાળા એટલે બીજું કઈ નહીં અને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ હિમાલયમાં પહેલા એની સૌથી પહેલી શૃંખલા બને જેને આપણે મહાહિમાલય કહીએ છીએ ત્યારબાદ એની બીજી શૃંખલા બને જેને આપણે મધ્ય હિમાલય કહીએ છીએ ત્યારબાદ એની ત્રીજી શૃંખલા બને જેને આપણે શિવાલિકના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ શિવાલિક નામે ઓળખીએ છીએ પછી અહીંયા થી નીકળતી નદીઓ હિમાલયને કાયપો હિમાલયને કોઈત્રો ત્યાંથી આગળ વધતી વધતા મેદાનો બન્યા હિમાલયની ઊંચાઈમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે છેલ્લી ઉંચાઈ જ્યારે હિમાલયના સૌથી ઊંચા પિકની માપવામાં આવી ત્યારે આઠ હજાર આઠસો ને અડતાલીસ પોઇન્ટ છ્યાશી મીટર આઠ હજાર આઠસો ને અડતાલીસ પોઇન્ટ છ્યાશી મીટર નોંધાણી અને આ ઊંચાઈ ચાઇના દ્વારા માપવામાં આવેલી હતી લોકડાઉન દરમિયાન ચીનકાવે ખાલી ઈજ નથ કર્યું વાય કર્યું હેને ઊંચાઈ પણ માપી વાત એ લોકો સર દિવાળીમાં લાઈવ રેજો વખતે ઘણું થઈ ગયું દિવાળી બે પાંચ દિન રજા મળે બેન થોડોક ફરી આવું તમે કેતા હોય તો તૃપ્તિ બેન ચલો ઓકે રાજુભાઈ ઇચ્છિંગ ને ને બધાને લઈ આવ્યા અહીંયા એને મૂકી દો અત્યારે અત્યારે આમાં ધ્યાન દો જે 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 દિશા તરફ ગતિ કરો ને એ જ દિશા તરફ ગતિ કરો રાઈટ જે રીતના ભારતની પ્લેટ છોટીએ તો હું તમને કહેજો સૌથી પહેલી કઈ 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 પર્વતમાળા બનવાની છે સાહેબ મહા હિમાલય સૌથી પહેલા બનવાનો છે એવું તમે સમજાયું અમને દોસ્તો હિમાલયની એક ખાસિયત છે હિમાલય જ્યાં ખતમ થાય ને ત્યાં જો દક્ષિણ તરફ વળી જાય છે હિમાલય કેવી રચના છે એવું પૂછે ને તો હિમાલય ચાપ આકારની રચના છે કેવા આકારની રચના છે ચાપ આકારની હિમાલય કેવી રચના પૂછે કે જો ધનુષાકારની રચના છે કેવી રચના છે ધનુષાકારની અહીંયા કદાચ એક દોરી બાંધી દો તો તાનકોથી તીર આવે કે નહીં 100% આવે છે બરાબર તો ચાપ આકારની રચના છે ની રચના ધરાવે છે આ હિમાલય બરાબર સાહેબ આ હિમાલય ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે એવો પ્રશ્ન જ્યારે પૂછે ત્યારે તમારે કહેવાનું છે કે હિમાલય બે ઘાટી એક સિંધુ નદીની ઘાટી એક સિંધુ નદીની घाटी થી લઈ અને બ્રહ્મપુત્રા નદીની ઘાટી સુધી રાઈટ આની ઉપરથી આવી રીતના સિંધુ નદી ફ્લો કરે છે આની ઉપરથી આવી રીતના બ્રહ્મપુત્રા ફ્લો કરે છે બરાબર તો સિંધુ નદીની ઘાટીથી બ્રહ્મપુત્રા નદીની ઘાટી સુધી આ ફેલાયેલો છે ચલો ત્યાંથી આપણે આગળ જઈએ સાહેબ કેટલા કિલોમીટર લાંબી રચના છે હિમાલય દોસ્તો ચોવીસો કિલોમીટર લાંબી રચના છે બાપરે બાપ ચોવીસો કિલોમીટર પૂર્વ પશ્ચિમ આખા વિશ્વમાં સૌથી વધુ પૂર્વ પશ્ચિમ લંબાયેલી જો કોઈ પર્વતમાળા હોય તો ચોવીસો થી પચીસો કિલોમીટર સુધી વિસ્તરેલી આ પર્વતમાળા જેને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ દોસ્તો આજ હિમાલય ની પૂર્વ ની લંબાઈ કહી દઈએ ઉત્તર દક્ષિણની લંબાઈ કદાચ પૂછે તો એવું કહે છે કે એકસો ને પચાસ થી લઈ એકસો ને પચાસ થી લઈને ચારસો કિલોમીટર નો મીટર નથી કીધું ચારસો કિલોમીટર હેડા જાવ ત્યાં સુધી આમ હિમાલય છે બરાબર એવી રચના છે ઓકે હિમાલય કેવો છે ચાપ આકારનો છે આપણે ખબર ઉલે ઓલી રચનાઓ બનતા માં આમ ચાપો મારતા તો જો આ ચાપ છે આ એક ચાપ છે એક ચાપ ખતમ થાય ત્યાર પછી બીજી ચાપ આવશે તો આ બીજી ચાપ આવી આગળ જતાં 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 ભેગું થઈ જવાનું છે ઓકે હવે ત્રીજી ચાપ આવશે આગળ જતાં 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 ભેગું થઈ જવાનું છે જોઈ શકો છો તમે રાઈટ હવે અહીંયાથી કેવા વિધાનાત્મક પ્રશ્ન નાખે

આટલું કમ્પ્લીટ સાહેબ આમાં અમને વાંધો નથી લગભગ બધું અમને સમજાઈ રહ્યું છે હવે પેલા લગન કોના લેવાના છે લગ્ન આપણે લેવાના છે મહા હિમાલયના કેના લગ્ન લેવાના છે મહા હિમાલયના ઓકે તો મહા હિમાલયના લગ્ન પહેલા લઈ લઈએ સાહેબ મહા હિમાલય ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે હમણાં જ તમે કીધું રાઈટ એમાં એમાં ડેટામાં થોડોક વધારો દઈશ ને મહા હિમાલય નંગા પર્વતથી શરૂ કરી જે આઠ હજાર મીટર કરતા ઊંચો છે રાઈટ ત્યાંથી શરૂ કરી અને નામચા બરવા સુધી ફેલાયેલું છે આ પણ સાડા સાત હજાર મીટર જેટલો ઊંચો છે તો નંગા પર્વત થી લઈ અને નામચા બરવા સુધી ફેલાયેલો છે મિત્રો જરા પણ ભૂલ ન કરતા નંગા પર્વત નંગા પર્વત છે નાગા હિલ્સ અલગ છે રાઈટ નંદા દેવી અલગ છે આ બધી પાછી ટેકરીઓ છે રાઈટ નાગા હિલ્સ અલગ છે નંગા પર્વત અલગ છે નામચા બરવા અલગ છે ઓકે ચલો એમાં આપણે વાત કરીએ નંગા પર્વતની નંગા પર્વત થી લાંબી રચના અહીંયા આપણને પાકિસ્તાન જોવા મળે પાકિસ્તાન થી આગળ જવા અહીંયા ચીન છે અફઘાનિસ્તાન છે નીચે નેપાળ ભૂટાન મ્યાનમાર વગેરે સાથે કુદરતી સરહદ બનાવે આ નેપાળ માત્ર ને માત્ર પ્રાદેશિક વિભાજક નથી સાંસ્કૃતિક વિભાજક છે આ હિમાલયના કારણે ઉત્તર તરફથી ઉત્તર ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનો જે છે વરસાદ કરે છે એટલા માટે આ હિમાલયને આપણે ઓળખીએ છીએ ભારતના સંત્રી તરીકે કોન્સ્ટેબલની પરીક્ષામાં એક વખત પ્રશ્ન હતો સમજાઈ ગયું કે ભારતનો સંત્રી એટલે કોણ ભારત નો સંત્રી એટલે હિમાલય કઈ રીતના એ આપણને સમજાણો ચલો સાહેબ તમે પ્રાદેશિક ને સાંસ્કૃતિક કીધું એ તો સમજાણું નહીં હિમા હિમાલય ની ઉત્તર તરફ તમે જશો ત્યાં તમને શું જોવા મળશે ત્યાં અલગ પ્રકારની પ્રજા જોવા મળશે ત્યાંની રહેણી કહેણી અલગ હશે રાઈટ તેના પહેરવેશ અલગ હશે તેમની બોલી અલગ હશે સમજાઈ ગયું એવી રીતના સાંસ્કૃતિક વિભાજક અને પ્રાકૃતિક વિભાજક તરીકે આ મેઇન્સમાં લખવાનું થાય ત્યારે તમારે લખવાનું પણ વિધાનમાં ક્યાંક પૂછો તો એટલે આપણે યાદ રાખવાનું છે ચલો સાહેબ હિમાલય છે એની એવરેજ ઉંચાઈ શું છે કહી દઉં એકસઠસો મીટર તો સાહેબ એવરેજ ઊંચાઈ એટલે અવલોકન હિમાલયમાં હિમાચલ પ્રદેશ આ મહા હિમાલયમાં હિમાચલ પ્રદેશ ત્યારબાદ ઉત્તરાખંડ બરાબર ત્યારબાદ નેપાલ ત્યારબાદ સિક્કિમ ત્યારબાદ અરુણાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોનો સમાવેશ થશે આ રાજ્યોમાં ઘણા બધા એવા શિખરો છે કે જેને આપણે નોંધ લેવા પડશે જેને આપણે યાદ પણ રાખવા પડશે રાઈટ તો શરૂઆત ક્યાંથી થવી જોઈએ શરૂઆત થવી જોઈએ સૌથી પહેલો જે ભાગ આપણને જોવા મળે છે અને સૌથી પહેલો ભાગ કયો છે સાહેબ તો કે સૌથી પહેલો છે હિમાચલ પ્રદેશનો ભાગ હિમાચલ પ્રદેશ પછી ઉત્તરાખંડનો ભાગ એની પછી નેપાળનો ભાગ એની પછી સિક્કિમનો ભાગ અને અરુણાચલ પ્રદેશનો ભાગ ઉત્તરાખંડમાં તમે કદાચ નામ સાંભળ્યું હશે નંદાદેવી દોસ્તો આ નંદા દેવી નામ નું શિખર ઉત્તરાખંડ નું સૌથી ઊંચું શિખર છે યાદ રાખજો પોઈન્ટ નંબર one પછી તમે સાંભળ્યું હશે ત્રિશુળ નામ નું શિખર હા સાહેબ સાંભળ્યું છે ત્રિશુળ ને તો તો ત્રિશુળ નામ નું શિખર પણ એક એનો ભાગ છે ઉત્તરાખંડ નો તે ભાગ છે ઉપર જાવ એવી રીતના તમને કેદારનાથ બદ્રીનાથ વગેરે તમને જોવા મળશે શું જોવા મળશે કેદાર જોવા મળશે તમને બદ્રી જોવા મળશે ઓકે નેપાળમાં જશો તો નેપાળમાં કેવા કેવા શિખરો જોવા મળશે તો નેપાળમાં તમે જશો તો તમને જોવા મળશે અન્નપૂર્ણા અન્નપૂર્ણા પછી છે ધવલગીરી જેને ધવલગીરી પણ કહીએ છીએ પછી 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 છે છે મકાલુ છે ગૌરીશંકર અને એવરેસ્ટ આવા શિખરો આપણે યાદ રાખવાના છે યાદ ન રહે તો હું તમને કહું આપણને નેપાળ યાદ આવે એટલે શું યાદ આવે આપણને નેપાળ યાદ આવે એટલે આપણને યાદ આવશે સાહેબ ખાણીપીણી બરાબર હવે આ સાહેબ કદાચ ક્યાંક કોપી કરતા જ સાહેબ ને કહેજો આ સાહેબ નું છે બધું નો મારો બરાબર ચલો ઓકે નેપાળ ની આપણે વાત કરી ત્યાંથી આપણે આગળ વધીએ આ નેપાળ જે છે એ નેપાળમાં અન્નપૂર્ણા ધવલગીરી મકાલુ મનસાલુ ગૌરીશંકર વગેરે નેપાળ યાદ આવે આપણને ખાણીપીણી યાદ આવે ખાણીપીણી યાદ આવે એટલે શું કહેવાનું જો સાહેબ મને ભૂખ લાગી એટલે શું તો કે મેં બકાલું કર્યું બકાલું લઈ આવ્યો બકાલું એટલે શાકભાજી રાઈટ અને એવરેસ્ટ નો મસાલો લઈ આવ્યો કેનો મસાલો લેવો everest નો મસાલો લેવો બરાબર કોને ભૂખ લાગી હતી ગૌરી શંકર ભૂખ લાગી હતી કોને ભૂખ લાગી હતી ગૌરી ને ભૂખ લાગી હતી પેગી કોને ભૂખ લાગી હતી ધવલગીરી ભૂખ લાગી હતી ધવલગીરી ને ભૂખ લાગી ગૌરી શંકર ભૂખ લાગી તો બકાલો લઈ આવ્યા everest નો મસાલો લઈ આવ્યા એટલે કે મનસાલુ બરાબર અને અન્નપૂર્ણા નો લોટ લઈ આવ્યા અન્નપૂર્ણા આટા તમને ખ્યાલ હશે અન્નપૂર્ણા નો તેવો લોટ લઈ આવ્યા આવી રીતના કઈક આપણે યાદ રાખવાનું છે ઓકે ડન ચલો જેવા જશો દોસ્તો એટલે સિક્કિમમાં એક એક પર્વત એવો જબરદસ્ત છે જેને આપણે યાદ રાખવાનો છે આ પર્વતનું નામ શું છે આ પર્વત જે છે આ પર્વતનું નામ શું છે દોસ્તો આનું નામ છે કાંચનજંઘા જેને આપણે કાંચન કહીએ છીએ રાઈટ ગુજરાત ભારતની એક એવી જગ્યા કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તમને ખ્યાલ છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને પેરામીટર્સ જે છે એ બંને પેરામીટર્સ અહીંયા સુનિશ્ચિત થાય એવી એકમાત્ર જગ્યા છે કા પછી કોઈ જગ્યા પ્રાકૃતિક રીતના વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હોય કા પછી કોઈ સાંસ્કૃતિક ધરોહર વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હોય આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બનનારી બે હજાર ને સોળની સાલમાં બનનારી પહેલી છે કાંચનજંગા એક નેશનલ પાર્ક પણ છે એ લોકેટેડ છે સિક્કિમ માં કઈ જગ્યા પર સિક્કિમ માં પછી છે નામચા બરવા પછી શું છે દોસ્તો નામચા બરવા તમને ખ્યાલ છે એક સાઈડ છે તિબેટ અને એક સાઈડ છે અરુણાચલ પ્રદેશ અહીંયા નામચા બરવા આવેલું દોસ્તો આજ નામચા બરવાની ફરતે ફરતે ફરી રાઈટ એક નદી ભારતમાં પ્રવેશે છે જેનું નામ છે બ્રહ્મપુત્રા પ્રશ્ન પૂછાઈ ગયો કે બ્રહ્મપુત્રા નામની નદી કઈ પર્વત ને કઈ પર્વત ની ફરતે ફરતે ફરી અને પછી ભારતમાં પ્રવેશે છે તો એનું નામ શું છે દોસ્તો એનું નામ છે બ્રહ્મપુત્ર નામની નદી ને નામચા બરવા નામનું શિખર કેવું શિખર છે નામચા બરવા નામનું શિખર દોસ્તો દક્ષિણ તરફ જ્યારે દક્ષિણ તરફ જ્યારે હિમાલય ફરી વળે છે ત્યારે અહીંયા ઘણી બધી પર્વતમાળાઓ આવેલી છે જેની આપણે વિગતે ચર્ચા થોડીક તે તહેવારમાં કરવાના છીએ પણ આમાં કાંઈ તમને ન સમજાવું હોય તો તમ મન કહેજો ઇન્ડિયન જ્યોગ્રાફી નો મારો કોર્સ નેક્સ્ટ મંથ થી રેકોર્ડ થશે આ મહિનામાં ગુજરાતની જીઓગ્રાફી રેકોર્ડ થઈ જશે પૂરું થઈ જશે કમ્પ્લીટ થઈ જશે તમારી સુધી પહોંચી જશે મતલબ કે મુકાઈ જશે આ મહિનાના એન્ડમાં કે પછી આવતા મહિનાની શરૂઆતમાં પછી તો કે પછી મારે દોઢ મહિનાનો સમય લાગશે ઇન્ડિયન જ્યોગ્રાફી રેકોર્ડ કરતા પણ દોસ્તો એવી તબલા તોડ રેકોર્ડ કરવાનો છું કે એની વાત જવા દો કાંઈ ઘટવા દેવાનું થતું નથી વેબ સંકુલના વિદ્યાર્થીઓ છે ને એને ગલગલિયાત થાય ને એવું બરાબર અને એ તમને કહી દો ખાલી ગુજરાતની જ્યોગ્રાફી ભારતની જ્યોગ્રાફી નહીં ગુજરાતની જ્યોગ્રાફી લાવીશ ભારતની જ્યોગ્રાફી લાવીશ ગુજરાતનું કલ્ચર લાવીશ ગુજરાતી સાહિત્ય લાવીશ ગુજરાત નું ઇતિહાસ લાવીશ ભારતનો ઇતિહાસ લાવીશ બધા વિષયો લાવવાનું છે બાદ કરતા બધું લાવવાનું રાઈટ ચલો અને બિલી મી કોઈની કોપી નહીં કરું રાઈટ કોઈની કોપી નહીં હોય ખાતરી સાથે કહું છું કે તમે પ્રેમથી કહી શકશો તમે વર્ટથી કહી શકશો અમારા સાહેબે કોપી કોઈની નથી કરી રાઈટ ચલો ડન કમ્પ્લેટ આમાં કઈ ઘટે

વારા ફરતી વારા બધા જ ઓફલાઈન વર્ગ જે છે ઓફલાઈન વર્ગ ત્યાં સ્ટાર્ટ થશે બહુ જલ્દી ત્યાંથી પણ યુટ્યુબ લાઈવ થશે ઘણા બધા ફેકલ્ટીઝ છે એનો લાભ તમને ફ્રીમાં કે પછી પેઇડ સબસ્ક્રીપ્શનમાં કે પછી ઓફલાઈન બેચમાં ભાવનગરથી પણ તમને મળવા પાત્ર છે અમારા પરિવારમાં વધારો થયો છે રાઈટ અને ઘણા ઘણી એવી ફેકલ્ટીઝ છે રાઈટ મોટા નામો છે મોટા નામો આજે આજે અમારી સાથે જોડાયેલા છે ભાવનગર બ્રાન્ચ જે છે ભાવનગર બ્રાન્ચ તમારી સમક્ષ ખુલ્લી મૂકી લાસ્ટ રવિવારે બરાબર તો આ રવિવાર પછી જેટલા પણ વિદ્યાર્થીઓ ભાવનગરના છે એક વખત ત્યાં મુલાકાત લેશો રાઈટ અને વિગતે જે પણ તમારે જે વિગતો જોઈશે ડન ને આમાં તમને સમજાણું આપણે તમને સમજાય છે કે નહીં એના ઉપર છે બીજા કોઈની આપણે વાત જ નથી કરવી રાઈટ જો બૃહદ હિમાલય ની વાત કરીએ આને આપણે આને આપણે શું કહેશું આને આપણે કહેશું બૃહદ હિમાલય ફરી એક વખત ચર્ચા કરી લઈએ બૃહદ હિમાલય એટલે મહા હિમાલય આને આંતરિક હિમાલય પણ કહેવાય ને હિમાદ્રી પણ કહેવાય હજી આનું એક નામ છે બરફીલા હિમાલય કારણ કે સૌથી વધુ બરફ આ વિસ્તારમાં રહેતો હોય છે નંગા પર્વત થી નામચા બરવા સુધી ફેલાયેલી એકસઠસો મીટર જેટલી એની એવરેજ ઊંચાઈ છે પચીસો કિલોમીટર જેટલી એની એવરેજ લંબાઈ છે રાઈટ અને પહોળાઈ જે છે પહોળાઈ પણ ખૂબ સારી છે દોસ્તો ચાંપ આકારની રચના ધનુષ આકારની રચના હિમાલય ધરાવે છે એમાં એની એની સૌથી પહેલી સૌથી પહેલી જે પર્વતમાળા છે દોસ્તો એને આપણે બૃહદ હિમાલયના નામે ઓળખીએ છીએ રાઈટ બૃહદ હિમાલયની ઉત્તરે આપણને કંઈક જોવા મળશે એને આપણે કહીએ છીએ ટ્રાન્સ હિમાલય શું કહીએ છીએ ટ્રાન્સ હિમાલય આ ટ્રાન્સ હિમાલય અને બૃહદ હિમાલય એક રેખાથી અલગ પડે છે એને આપણે કહીએ છીએ ઇન્ડો સાંગપો સચર ઝોન શું કહીએ દોસ્તો ઇન્ડો સાંગપો સચ્ચરજોન આવા પણ પ્રશ્ન નીકળી જાય તો એને પણ આપણે યાદ રાખવું પડશે ઇન્ડો સાંગપો સચરજોન કોને અલગ કરે છે બરાબર તો ઉપર તમે ઉત્તરે તમે જોઈ શકો છો કે ઉત્તરે એની ઉત્તરે એક ટ્રાન્સ હિમાલય છે નીચે તો કે મહા હિમાલય છે આ બંનેને એ અલગ કરે છે ઓકે ડન ત્યાંથી આગળ જઈએ માઉન્ટ એવરેસ્ટની વાત કરી સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર આઠસો ને અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટરની ઊંચાઈ પર આવેલું છે બરાબર પછી મકાલુ ગૌરીશંકર શંકર વગેરે વગેરે હવે અહિયાં થી આપડે એક પ્રશ્ન પૂછે કે હિમાલય માં ભારત નું સૌથી ઊંચું શિખર કયું દોસ્તો તો કાંચન રહેવાનું શું રહેવાનું છે કાંચન આ કાંચન કઈ જગ્યા પર સ્થિત છે આપણે ભણી ગયા આઠ હજાર પાંચસો ને અઠ્ઠાણું મીટર ની ઊંચાઈ ધરાવતું આઠ હજાર પાંચસો અઠ્ઠાણું મીટર ની ઊંચાઈ ધરાવતું કાંચન જંગા સિક્કિમ રાજ્યમાં સ્થિત છે દોસ્તો અહિયાં તમે કેટુ ની રાહે છો તો કેટુ આવશે એ ટ્રાન્સ હિમાલય નો ભાગ છે કેનો ભાગ છે એ ટ્રાન્સ હિમાલયનો ભાગ છે ઓકે ગોસેર બ્રુમ છે મોસેર બ્રુમ છે પછી બદ્રીનાથ છે કેદારનાથ છે ત્રિશુળ છે બરાબર નંદા દેવી છે અન્નપૂર્ણા છે મકાલુ છે મનસાલુ છે ગૌરીશંકર છે ધવલગીરી છે વગેરે વગેરે જેવા શિખરો આપણને મહા હિમાલયના ભાગે જોવા મળશે દોસ્તો આ મહા હિમાલય સૌથી ઊંચે આવેલો છે એટલે ઘણા બધા ઘાટ પણ જોવા મળશે ઘણા બધા પાસ પણ જોવા મળશે જેમાં બુરજિલ્લા જોરજિલ્લા રાઈટ પછી સિપકીલા નામનો પાસ છે એ તમને ત્યાં જોવા મળશે હમણાં આપણે જ્યારે પાસ ની વાત કરીએ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા જ્યારે જોઈએ ત્યારે હું તમને કઉ છું સાહેબ ઊંચાઈ છેનો મતલબ એવો છે કે અહીંયા બરફ વધુ રહેવાના છે બરફ વધુ રહે તો દોસ્તો યાદ રાખજો એ બરફ થી બનેલા બરફ થી બરફ બરફ આચ્છાદિત છે જેને આપણે ગ્લેશિયરના ના નામે ઓળખીએ છીએ જેને આપણે હિમનદના નામે ઓળખીએ છીએ એવા ઘણા બધા ગ્લેશિયરો અહીંયા સ્થિત છે એવું કહેવાય છે કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ ને બાદ કરતા આખી પૃથ્વી પર સૌથી મોટા ગ્લેશિયર જો કોઈ જગ્યા પર જોવા મળતો હોય તો અહીંયા છે કયા કયા એક છે અને આ બધા ગ્લેશિયરો છે કયા કયા કીધા સિયાચીન હિસ્પાર બાલટોરા અને બીઆફો અહીંયા હું સાચો છું કે ખોટો છું એ તમારે મન કહેવાનું છે જો ભણતા હશો રેગ્યુલર ક્યાંક ભણ્યા હશો તો મને પકડી પાડ્યો હશે જો તમે

ભણાવું ભણાવું આવશે આવશે ચિંતા નો કરો વારાફરતી વાર બધું unfold થવાનું દોસ્તો આ બધું ટ્રાન્સ હિમાલયમાં આવશે કેમ આવશે ટ્રાન્સ હિમાલયમાં માં સિયાચીન ઉપર તમને ખબર પડી જોઈએ છે કે સિયાચીન તો જમ્મુ કાશ્મીર નો ભાગ છે રાઈટ અહીંયા આવેલું છે હવે લેહ નો ભાગ છે તો સાહેબ અહીંયા કઈ રીતના રાઈટ તો દોસ્તો એ આખે આખું ટ્રાન્સ હિમાલયનો ભાગ છે હિસ્પાર છે બિયાફો છે બાલ્ટોરા છે સિયાચીન છે તો સાહેબ અહીંયા કોઈ ગ્લેશિયર ખરા હા અહીંયા પણ ગ્લેશિયર છે પણ આ નહીં તો તો ગંગા ક્યાંથી નીકળે ગંગોત્રીમાંથી ગંગોત્રી છે જેમુ છે યમુનોત્રી છે પછી મિલાન ગ્લેશિયર છે ગંગોત્રી ગ્લેશિયર છે જેમુ છે મિલાન ગ્લેશિયર છે ઓકે યમુનોત્રી છે જ્યાંથી યમુના નીકળે ગંગોત્રી છે જ્યાંથી ભગીરથી નીકળે આ બધા ગ્લેશિયર છે એ મહા હિમાલયનો ભાગ છે આખો હિમચ્છાદિત રહેતો હોય છે એની નીચે તો કે એની નીચે એક શૃંખલા છે અને આ શ્રૃંખલાને આપણે ઓળખીએ છીએ આ શૃંખલાને આપણે ઓળખીએ છીએ લઘુ હિમાલયના નામે કેના નામે લઘુ હિમાલયના નામે

અને ધ ગ્રેટર હિમાલય કીધું મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય નામે આપણે ઓળખ્યો હિમાચલ હિમાલય પણ આને સાહેબ આની એવરેજ કેટલી છે અમને તો એનાથી મહત્વ છે અથવા તો મતલબ છે દોસ્તો એવું સાડત્રીસો થી લઈ અને પિસ્તાલીસો મીટર જેટલી આની એવરેજ ઉંચાઈ છે સાડત્રીસો થી લઈ અને પિસ્તાલીસો મીટર જેટલી આની એવરેજ ઉંચાઈ છે દોસ્તો આજે આખી પર્વત મળે છે ને એ અલગ અલગ શ્રૃંખલાઓમાં વિભાજિત છે

મસૂરી અને આ હવે જોવા મળ્યું એ નેપાલ હિમાલય કયો હિમાલય નેપાલ હિમાલય આવી રીતના ચાર શ્રખલાઓ છે દોસ્તો ક્રમમાં ક્રમમાં પૂછશે કદાચ તો જો પછી 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 મહા હિમાલય બરાબર આ ધોલાધર મસૂરી નેપાળ એની નીચે તો કે પછી મેદાનો ચાલુ થઈ જશે હે ખદર ને બાંગર ને ખદર ને બાંગર ની પેલા કઈક આવશે કયું આવશે ભાભર અને તરાઈ ભાભર તરાઈ ખદર બાંગર એની પછી તો કે એની પછી દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કલ્પ્ય ઉંચ પ્રદેશ પછી આગળ વધતા 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 પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ અને પછી શ્રીલંકા એવી રીતના આખું ભારત જે છે એ ભારત ફેલાયેલું છે ચલો ડન આટલું ખબર પડી ગઈ હા સાહેબ એકદમ મગજમાં ચડી ગયું આમાં કઈ ઘટતું નથી સાહેબ હું એમ કહું છું કે અહીંયા આપણે ઊંચાઈ જોઈ એકસઠ સો મીટર ની હતી અહીંયા નો જવાય ધુમાડા નીકળી જાય જ્યારે અહીંયા તો કે આ સાડત્રીસો થી લઈ અને પિસ્તાલીસો મીટર છે સાહેબ અહીંયા તો જવાય એવો મને એવું લાગે છે ચાર કિલોમીટર ઊંચું તો જઈ શકાય માણસ બહુ હોશિયાર છે ઉપર ઉપર આ બધે ભગવાન ગોઠવી દીધા હવે નીચે ફરવા લાયક સ્થળો ગોઈતા અને અહીંયા ફરવા લાયક સ્થળો આવેલા છે સહેલાણી સ્થળો જેને આપણે કહીએ અને કે ભાઈ આરોગ્યપ્રદ સ્થળો છે એ સ્થળો અહીંયા આપણને મેક્સિમમ જોવા મળશે તો એવા આરોગ્ય પ્રદ સ્થળો કયા પર્યટક સ્થળો કયા તો કે સિમલા છે બરાબર રાણી છે ચકરતાલ છે નૈનીતાલ છે આલમડા છે દાર્જિલિંગ છે મસૂરી છે વગેરે 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 સાહેબ એમ નહીં વારા ફરતી વારા કયો જોઈએ હિમાચલ પ્રદેશમાં કદાચ મારે ફરવા જવું હોય તો તમે મને શું સજેસ્ટ કરશો હિમાચલ પ્રદેશમાં આ મધ્ય હિમાલયના ભાગ રૂપે તમારે ક્યાં ક્યાં ફરવું જોઈએ તો જો હિમાચલ પ્રદેશ તમે ગયા છો તો હિમાચલ પ્રદેશમાં તમે ફરી શકો ધર્મશાળા ક્યાં 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 જઈ શકો ધર્મશાલા ખાતે તમે જઈ શકો તમે કુલ્લુ જઈ શકો તમે મનાલી જઈ શકો રાઈટ કુલ્લુ મનાલી ધર્મશાલા આ બધા સ્થળોએ તમે વિઝિટ કરી શકો આ બધા હિમાચલ પ્રદેશમાં આવેલા છે અને કે ભાગ છે દોસ્તો મધ્ય હિમાલયનો ભાગ છે હવે એનાથી આગળ ગયા ઉત્તરાખંડમાં કાંઈ યાદ ન રાખો ઉત્તરાખંડનું એક માત્ર યાદ રાખો આલમડા યાદ રાખી શકો તમે રાણીખેત યાદ રાખી શકો પણ ઉતરાખંડ નું એક યાદ રાખો ખાલી એનું નામ છે મસૂરી રાઈટ આ મસૂરી જે છેને ખાસ યાદ રાખવાનું છે ઉતરાખંડ નું એક હિલ સ્ટેશન છે અને આ મસૂરી ખાતે તમને ખ્યાલ છે લબાસના આવેલું શું આવેલું છે લબાસના આવેલું છે હેને આઈએએસ અને આઈએપીએસ એટલે કે યુપીએસસી ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જ્યારે પાસ કરે છે અને આઈએએસ બને છે ત્યારે એનું ટ્રેનિંગ સેન્ટર જો કોઈ જગ્યા પર હોય તો એ મસૂરી ખાતે છે અને આજ મસૂરી ને આપણે પહાડોની રાણી કહીએ છીએ શું કહીએ છીએ પહાડોની રાણી તરીકે ઓળખીએ છે મસાલાની રાણી એટલે એલચી અરબસાગરની રાણી એટલે કોચિન સાતપુડાની રાણી એટલે પંચમઢી અને પહાડોની રાણી એટલે મસૂરી ઓકે તો મસૂરી ફરવા માટે જજો ક્યાંક ક્યારેક સમય મળે તો મસૂરી જજો અને હું તો એમ કહું છું યુપીએસસી પાસ કરીને જાઉં તો એની કઈક મજા ઓર જ છે બરાબર પછી નેપાળમાં જઈએ તો નેપાળમાં ઘણા બધા શિખરો હશે સાહેબ એ આપણે યાદ કરીને પણ ક્યાં જવું છે એ કઈ કામનું નથી એટલા માટે આપણે મૂકી દઈએ છીએ વાંધો હોય ન હોય કે બીજું બોલાઈ ગયું હોય તમારે મન કહેવાનું કારણ કે હું તમારા માટે જ આવ્યો છું બની શકે કદાચ કે બોલવામાં બોલવામાં કોઈ ફંબલ થઈ ગયું હોય કાઈ ભૂલ થઈ ગઈ હોય રાઈટ તો એવું કાઈ હોય તો મને કહેજો દોસ્તો આ વિસ્તાર એવો છે જે જગ્યા પર આપણને વનસ્પતિ જોવા મળશે જો મહા હિમાલયમાં કોઈ વનસ્પતિ નહીં ખાસ મધ્ય હિમાલયમાં વનસ્પતિ જોવા મળશે ખાસ કરીને સંગપુન્દ્રમ જંગલો જોવા મળશે પુરુષ છે સિલ્વર છે ફર છે એવા વૃક્ષો જે છે અહીંયા આપણને જોવા મળશે ઓકે દોસ્તો અને મહા હિમાલય છે અહીંયા લઘુ હિમાલય આપણે આપણે લગન કોના હે તે લઘુ હિમાલયના અને આ લઘુ હિમાલયના જે ઢોળાઓ છે એ ઢોળાઓ પર સમશીતોષ્ણ કટીબધીય ઘાસના મેદાનો જોવા મળે છે રાઈટ ચારણિયા ક્ષેત્રો જોવા મળે છે અને એ ચારણિયા ક્ષેત્રોને મર્ગના નામે ઓળખવામાં આવે છે આમાં તમને ખ્યાલ હશે કે સાહેબ ગુલમર્ગ સોનમર્ગ આવા નામ કદાચ તમે સાંભળ્યા હશે ખિલનમર્ગ છે તાનમર્ગ છે ગુલમર્ગ છે સોનમર્ગ છે એમાં ખાસ કરીને ગુલમર્ગ ખાસ યાદ રાખવાનું છે ગુલમર્ગ રાઈટ આ ગુલમર્ગ ખાતે ભારતમાં વિન્ટર ગેમ્સ વિન્ટર ગેમ્સ નું આયોજન થતું હોય છે ગુલમર્ગ ખાતે રાઈટ તો ગુલમર્ગ છે ત્યારબાદ સોનમર્ગ છે ત્યારબાદ ખિલમર્ગ છે તાનમર્ગ છે આવા બધા મર્ગો આપણને અહીંયા જોવા મળે દોસ્તો આજ મર્ગો જે આપણે જોવા મળ્યા એ હિમાચલ પ્રદેશ થી ઉત્તર તરફ એટલે કે જમ્મુ ના કોઈ વિસ્તારમાં જોવા મળ્યા પણ હિમાચલ પ્રદેશ થી ઉત્તરાખંડ તરફ જાઓ તો ઉત્તરાખંડમાં આનું નામ અલગ થઈ જાય ઉત્તરાખંડમાં આને બુગ્યાલ અને પ્યાલ કહેવાય શું કહેવાય છે બુગ્યાલ અને પ્યાલ હવે એવી રીતના પણ પૂછે એવી રીતના પણ પૂછે કે ઢોળા ઉપર જે ચારણિયા ક્ષેત્રો તૈયાર થાય છે એને બુગ્યાલ અને પ્યાલ નામે ઓળખવામાં આવે એ કઈ જગ્યા પર કયા રાજ્યમાં ઉત્તરાખંડમાં જમ્મુ કાશ્મીરમાં જાઓ હિમાચલ પ્રદેશમાં જાઓ તો શું કહેવાય એને મર્ગના નામે ઓળખે કેના નામે ઓળખે દોસ્તો મર્ગના નામે ઓળખે છે ઓકે તો આ મર્ગ વાળો કોન્સેપ્ટ આશા રાખું છું ક્લિયર થઈ ગયો છે અહીંયા શિવાલિક છે દોસ્તો આ શિવાલિક અને લઘુ હિમાલયની વચ્ચે ખીણો આવેલી છે જેને આપણે ઘાટીઓ કહીએ શું કહીએ દોસ્તો ઘાટી એક સમય દરમિયાન નદી વહેતી હોય એ નદીનું પુરાણ થઈ ગયું હોય મસ્ત એવી ઘાટી હોય અને આ ઘાટીમાં લોકો રહેતા હોય છે રાઈટ અને આ ઘાટીને લોકો કયા નામે ઓળખે છે આ ઘાટીઓ જે રચાણી એ ઘાટીઓને કયા નામે ઓળખે છે તો દૂન ના નામે અને દ્વાર ના નામે ઓળખે કેના નામે ઓળખે દૂન ના નામે અને દ્વાર ના નામે હા સાહેબ હરિદ્વાર હા સાહેબ દેહરાદૂન સમજાય ગયું આવા પ્રશ્ન પૂછે કે શિવાલિક અને મધ્ય હિમાલય ની વચ્ચે જે ઘાટીઓ આવેલી છે એ ઘાટીઓને કયા નામે ઓળખવામાં આવે દૂન અને દ્વાર ના નામે ઓળખવામાં આવે મધ્ય હિમાલય ના ઢોળાવો પર ચારણીય ક્ષેત્રો તૈયાર થયા છે અથવા તો સમક્ષીતોષ્ણ કટિબદ્ધ ઘાસના મેદાનો તૈયાર થયા છે એને કયા નામે ઓળખવામાં આવે મર્ગના નામે ઓળખવામાં આવે ગુલમર્ગ સોનમર્ગ વગેરે એના એક્ઝામ્પલ્સ છે ઓકે ચલો ગુડ ઇવનિંગ ઇટ્સ ઓલમોસ્ટ 2 અવર્સ બરાબર બે કલાક કરતાં વધારેનો સમય વયો ગયો છે છતાં આપણી એનર્જીમાં કોઈ જાતનો ઘટાડો થયો નથી લોકો આવ્યા લોકો ગયા પણ આપણી એનર્જીમાં કંઈ ઘટાડો નથી થયો અને ઘટવા પણ દેવાનું થતું નથી કારણ કે આપણે હવે શિવાલિકમાં આટો મારવા જવાના છીએ મહા હિમાલય પછી ગાંધીજી એટલે ગાંધીજી શિવાલિક એટલે શિવાલિક આ શિવાલિક ની એવરેજ ઉંચાઈ કઈ દીધો સાહેબ જેવી રીતના તમે પેલા ની કીધી એવી રીતના છસો મીટર આની એવરેજ ઉંચાઈ છે કેટલી છસો મીટર જે છે આની એવરેજ ઊંચાઈ છે રાઈટ લઘુ હિમાલયને સમાંતર દક્ષિણે ફેલાયેલી આ પર્વત શૃંખલા છે હિમાલય ચાલુ થાય હિમાલય જ્યાં સુધી જાય ત્યાં સુધી આપણને ફેલાયેલી જોવા મળે દોસ્તો આ શિવાલિકના વિસ્તારમાં આપણને ગીચ ગાઢ જંગલો જોવા મળે ગીચ ગાઢ જંગલો જોવા મળે બરાબર આ ગીચ ગાઢ જંગલોની સાથે સાથે જેવી રીતના આપણે તરાઈના મેદાનોમાં મચ્છરોનો ઉપદ્રવ છે

અને એ કાપ આગળ પથરાય એટલે આગળ વિશાળ મેદાનો નિર્માણ થશે અને એ વિશાળ મેદાનો જે છે એ મેદાનો કયા આવશે જેવી ખતમ થાય એટલે તો કે સાહેબ જે સૌથી આવશે ને આપણે કહીએ છીએ એની પછી જે મેદાન આવશે ને આપણે તરાઈ કહીએ છીએ ભાભર એટલે તમને બધાને જાણ છે કે ઉપરથી હું ફ્લો મતલબ કે પાણી જે છે પાણીનો ઘા કરું એટલે મોટા મોટા ટુકડાઓ છે એ ક્યાં રહી જાય તો કે મોટા મોટા ટુકડાઓ છે એ આ ભાગમાં સ્થાયી થઈ જાય છે સમજાઈ ગયું રાઈટ પછી તો કે પછી તરાઈ આવશે ત્યાં નાના નાના જીના જીના ટુકડાઓ આવશે જો અહિયાં ક્વેશ્ચન કઈ રીતના નીકળે હિમાલયમાંથી નીકળતી નદીઓ હિમાલયમાંથી નીકળતી નદીઓ કયા મેદાનમાં સપાટી પર આવતી નથી લુપ્ત થઈ જાય દેખાતી બંધ થઈ જાય છે તો ભાભરના મેદાનમાં ફરી એક વખત પુનઃ સપાટી પર ક્યારે દેખાય તો કે સાહેબ તરાઈના મેદાનમાં પ્રવેશે ત્યારે સાહેબેન પાછળનું કારણ હું એમ આવડી મોટી શિલા છે રાઈટ અને આટલી કેવી નદી છે મતલબ કે નદી જે છે નદીની ઊંડા એવી કઈ તો ઉપર તો દેખાવાની નથી ઓકે તો ભાભર છે ભાભરની નીચે તરાઈ છે તરાઈથી આગળ જશો ફરી એક વખત આપણને ખદર અને બાંગર જેવા મેદાનો જોવા મળશે આટલું કમ્પ્લીટ હા સાહેબ ચલો હવે આપણે જઈએ ટ્રાન્સ હિમાલયમાં કયા હિમાલયમાં ટ્રાન્સ હિમાલયમાં દોસ્તો આ ટ્રાન્સ હિમાલય ને બીજા કોઈ નામે ઓળખાય હા આ ટ્રાન્સ હિમાલય ને આપણે કહીએ છીએ પરા હિમાલય શું કહીએ છીએ દોસ્તો પરા હિમાલય નામે આને આપણે ઓળખીએ છીએ સાહેબ આ ટ્રાન્સ હિમાલય મુખ્યત્વે ક્યાં ફેલાયેલો છે તિબેટમાં

જયારે ભારતમાં આવેલી રચનાઓ છે એમાં સૌથી ઉપર છે કારાકોરમ ત્યારબાદ છે લદ્દાખ અને ત્યારબાદ છે ઝાસ્કર યાદ રાખવા માટે શું કરશું યાદ રાખવા માટે કલેજા યાદ કરશું કલેજા કારાકોરમ લદ્દાખ અને ઝાસ્કર ભારતની સૌથી ઉત્તરની પર્વતમાળા છે કારાકોરમ રાઈટ અને કૃષ્ણગીરી નામે પણ આપણે ઓળખીએ છીએ અને આ જ કૃષ્ણગીરી એટલે કારાકોરમને મણકો ઓળખવામાં આવે છે શું છે હાઈ ઓફ એશિયા એશિયા અથવા તો બરાબર ને ભારત જે છે એ ભારત આખો એશિયા છે મધ્ય એશિયા ખાસ કરીને અથવા તો ઉચ્ચ એશિયાનો મણકો એવી રીતના આને ઓળખવામાં આવે છે દોસ્તો આ જે કારાકોરમ રેન્જ છે આ કારાકોરમ રેન્જમાં કેટુ નામનું એક શિખર સ્થિત છે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવેલું ક્યાં આવેલું છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં સ્થિત છે દોસ્તો આ આ આખા સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે રાઈટ આખા સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે હવે જોજો સાહેબ સૌથી ઊંચું શિખર ભારતનું કયું કેટુ થઈ ગયું બરાબર કેટુ ભારતનું સૌથી ઊંચું શિખર છે ફિક્સ થઈ ગયું આયુ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં

અહીંયા જોવા મળશે ઓલો કોન્સેપ્ટ થોડોક લઈ ગયો મેં કોઈ ભૂલ કરો કે નથી કરતા ઘણાઈ કરી ઘણાઈ નો કરી અહીંયા આપણને ગ્લેશિયર જોવા મળે જેમાં સૌથી ઊંચું સૌથી મોટું ગ્લેશિયર સિયાચીન છે ત્યારબાદ હિસ્પાર છે ત્યારબાદ બાલટોરા છે અને ત્યારબાદ બીએફઓ છે ડન સિયાચીન હિસ્પાર બાલટોરા બીએફઓ જેવા ગ્લેશિયર્સ આપણને અહીંયા જોવા મળે છે

બરાબર અહીંયા તમને લદ્દાખ જોવા મળશે તો લદ્દાખ જે છે એ લદ્દાખમાં તમને ખ્યાલ છે કે એક શિખર આવશે અને એ શિખર કેવું છે એ શિખર વિશ્વનું સૌથી તીવ્ર ઢાળ ધરાવતું શિખર છે જેનું નામ છે રાકાપોશી કયું શિખર છે રાકાપોશી આ રાકાપોશી વિશ્વનું વર્લ્ડ સ્લોપી છે વિશ્વનું સૌથી સ્લોપી અથવા તો વિશ્વનું સૌથી તીવ્ર ઢાળ ધરાવતું શિખર છે જેનું નામ છે રાકાપોશી ચારે લદ્દાખ આપણને યાદ આવે ને ત્યારે મને એટલી ખબર પડે લદ્દાખનું રણ યાદ આવે હે ને અહીંયા પણ એક રણ છે જેને આપણે કોલ્ડ ડેઝર્ટના નામે ઓળખીએ છીએ અથવા તો લદાખના રણના નામે આપણે ઓળખીએ છીએ અહીંયા રણનો મતલબ એવો થાય રણનો મતલબ માત્ર રેતીનો થાય શુષ્ક મરુસ્થલીય વરસાદ ધરાવતો જે જગ્યા છે વર્ષો સુધી એમ નામ રહે તો એને આપણે રણ તરીકે કહેતા હોય છે અથવા તો એને ઓળખતા હોઈએ છીએ તો એવું લદ્દાખનું રણ અહીંયા સ્થિત છે રાકાપોષી પણ અહીંયા આપણને જોવા મળશે દોસ્તો આ કારાકોરમ લદ્દાખ અને જાસ્કર હવે કારાકોરમ લદાખ અને જાસ્કરમાં તમારે મને કહેવાનું છે કે કઈ બે શ્રેણીની વચ્ચેથી સિંધુ નામની નદી પ્રવાહિત થશે હું ઝાસ્કર માં વહી જાઉં જાસ્કર સૌથી છેલ્લી ટ્રાન્સ હિમાલયની સૌથી છેલ્લી શ્રેણી છે આની કોર આપણે જોયું કૈલાસ તમને બધાને જાણ છે કે અહીંયા માન સરોવર આવેલ છે દોસ્તો આ એવી જગ્યા છે આ એવી જગ્યા છે જે જગ્યા પરથી ભારત માં પ્રવેશ થી ઘણી મોટી નદીઓ ના ઉદ્ગમ ક્ષેત્રો છે જેમાં એક છે જેમાં એક છે સિંધુ જેમાં એક છે બ્રહ્મપુત્રા જેમાં એક છે શિપકીલા ગ્લેશર શિપકીલા પાસમાંથી પ્રવેશ થી ભારત માં પ્રવેશ થી હિમાચલ પ્રદેશમાં પહેલા પ્રવેશે પછી ઉત્તરાખંડમાં જતી સતલુજ નામની નદી આ બધી જ નદીઓના ઉદ્ગમ ક્ષેત્રો આ કૈલાસ રેન્જમાંથી છે કઈ રેન્જમાંથી છે કૈલાસ રેન્જના વિવિધ કૈલાસ રેન્જ જે છે એ કૈલાસ રેન્જના વિવિધ ગ્લેશિયરોમાંથી છે ઓકે ચલો એક્સેલેન્ટ રાઇટ ઇટ ઇઝ ક્રોસિંગ ઇટ ઇઝ ફ્લોવિંગ બીટવીન ટુ રેન્જીસ વન ઇઝ લદાખ એન્ડ અધર વન ઇઝ જાસ્કર લદાખ અને જાસ્કર ની વચ્ચે થી એક નદી પ્રવાહિત થાય રાઈટ હમણાં આપણે નદી લઈએ ત્યારે આપણે એને જોઈ લેશું આમાં કઈ વાંધો સાહેબ કોઈ વાંધો નથી હવે આપણે આગળ વહી જઈએ હવે આપણે જે પૂર્વ પૂર્વનો પર્વતાળ પ્રદેશ પૂર્વનો પર્વતાળ પ્રદેશ ઓકે ચલો દોસ્તો આ પૂર્વના પર્વતાળ પ્રદેશમાં જયારે તમે જશો એટલે આ ભાગને જોશું આપણે તમને બધાને જાણ હશે કે હિમાલય આવી રીતના ફેલાયેલો છે ચાપ આકારની રચના છે દક્ષિણ તરફ વળી જાય છે દોસ્તો દક્ષિણ તરફ વળી અને જયારે ભારત અને મ્યાનમારની સરહદનું નિર્માણ કરે ને એ સમય દરમિયાન જયારે મ્યાનમારના ભાગે જાય છે ત્યારે એને આરાકાન શ્રેણીના નામે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે આરાકાન યોમાન અથવા તો આરાકાન શ્રેણી જે છે એ તમને એ જોવા મળે રાઈટ તો આરાકાન શ્રેણી છે બરાબર ઉપર તમે કદાચ અરુણાચલ પ્રદેશમાં ફરશો તો ઉત્તર ઉત્તરમાં અરુણાચલ પ્રદેશમાં તમને પતકોઈ બૂમ જોવા મળશે શું જોવા મળશે પતકોઈ બૂમ હવે આપણે ક્યાં ફરી રહ્યા છીએ અરુણાચલ પ્રદેશમાં તમને લઈ જઉં છું બોલો ભાઈ અહીં અહીંથી છે અરુણાચલ પ્રદેશમાં કઈ કઈ શ્રેણીઓ આપણને જોવા મળશે પતકોઈ બૂમ પતકોઈ બૂમ મીરી મિસમી દાફલા પતકુઈ બૂમ વગેરે જેવી શ્રેણીઓ આપણને જોવા મળશે જ્યારે એની નીચે અરુણાચલ પ્રદેશની નીચે નાગાલેન્ડ છે સાહેબ તો નાગાલેન્ડમાં કઈ શ્રેણી છે નાગાલેન્ડમાં નાગા શ્રેણી યાદ રાખવાની છે કઈ શ્રેણી યાદ રાખવાની છે નાગાલેન્ડમાં નાગા શ્રેણી આવેલી છે નાગાલેન્ડના એક વિધાયક તમને ખ્યાલ હોય બહુ ચર્ચામાં છે એકદમ આમ કટિંગા જેવા છે બરાબર અને એક એનું ભાષણ પણ બહુ વાયરલ થયું તો કે એ લોકો એવું કહે છે કે ભાઈ આ નાગા જાતિના લોકો છે એ લોકો ગમે અને ખાઈ જાય બરાબર એમાં કે મને જોવે તો એનો શક જે છે જાય કે અને એકદમ કોમેડિયન છે મજા આવે એની કદાચ ટ્વીટ ટ્વીટ તો મજા આવે તો નાગા શ્રેણી તમને નાગાલેન્ડ માં જોવા મળશે ત્યાંથી આગળ મણિપુરમાં તો કે મણિપુરમાં મણિપુર શ્રેણી છે મણિપુરમાં કઈ શ્રેણી છે મણિપુરમાં મણિપુર શ્રેણી સાહેબ કેવી મજા આવે હિમાચલમાં હિમાચલ ઉત્તરાખંડમાં ઉત્તરાખંડ આવું કર તો આવું દર વખતે રાઈટ ત્યાંથી તમે નીચે જાઓ મિઝોરમમાં જાઓ તો મિઝોરમમાં બીજો શ્રેણી જોવા મળશે

અને એનું નામ છે એનું નામ છે આંદબાર નિકોબાર આંદબાર નિકોબાર હિમાલયનો ભાગ છે આંદબાર નિકોબાર араકાન યોમા શ્રેણીનો ભાગ છે સમજાઈ ગયું કે નહીં તો સમજવા જેવી વાત છે ઓકે હવે આમાંથી ક્યાંય જાણવા જેવી હોય તો મીરી મિસમી આ મિસમી ટ્રાઇબ્સ છે આ મિસમી ટ્રાઇબ્સના એક રાજા હતા જેનું નામ હતું બીસ્માક એમના પુત્રી હતા જેનું નામ હતું રુકમણી જેના વિવાહ થયા હતા શ્રી કૃષ્ણ ભગવાન સાથે તમને જાણ છે રાઈટ એમના પુત્રી રુકમણીના વિવાહ થયા હતા શ્રી કૃષ્ણ ભગવાન સાથે પતકોઈ બૂમ છે મીરી છે છે વગેરે વગેરે દોસ્તો અહીંયા અસમમાં પણ તમને ત્રણ અલગ અલગ પર્વત જોવા મળશે જેમાં તમને જોવા મળશે ગારો અને જયંતિયા ચલો જે અત્યારે બહુ વાયરલ થયા છે એ કઈ જાતિથી બિલોંગ કરે છે કારણ કે સૌથી પહેલું એ પોતાની પોતાની રીજનલ લેંગ્વેજમાં ગીત બનાવે છે ગીત ગાય છે કે ભાઈ બારું કોમ્પોઝિશન છે અને એ ગાય અને પછી બીજી વખત જયારે થિયેટર નો જે પેલું શું કે છું એ સ્ટેજ આવે એ સમય દરમિયાન એક ગીત બનાવવાનું કે એક ગીત બનાવીને ગાય કે તેનું ધૂપ લગી આ તમે સાવ બનજાવા રાઈટ ચલો જલપાન કરી લો હા જે જગ્યા પર જેવા લોકો રહે રાઈટ ई श्रेणी नु नाम यू विचिया भरत भाई कॉन्ग्रेचुलेसन रोहू नु सोघा ચલો ડન આમાં કઈ વાંધો એક ભાગ આખો પૂરો કરી નાખ્યો કોઈને વાંધો કોઈ ન સમજાણું હોય આપણે હિમાલય પૂરો કરી નાખ્યો હિમાલયમાંથી પ્રશ્ન પૂછાય તો હવે આશા રાખવું કે તમે એના આન્સર્સ કરી શકશો રાઈટ ચલો ડન કમ્પ્લેટ વધી આગળ નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ જઈએ ને

રાઈટ પછી મને કે એક નદી છે સાહેબ એ ભારત અને નેપાળની સરહદ બને મેં કીધું બોલ્યા વગર જ તે આન્સર કરી દઉં છું કાઈ બોલતા નહીં કાલી નદી હશે રાઈટ જે ગંગાની સહાયક છે મને કે યસ પછી મને કે સાહેબ એક સિક્કિમમાંથી નદી નીકળે અને ઉત્તર અને ઉત્તરનો જે બાંગ્લાદેશનો ભાગ છે એની મુખ્ય નદી છે મેં કીધું એનું નામ છે તિસ્તા પછી મને કે સાહેબ એક નદી ચીન તરફથી આવે તિબેટ તરફથી આવે ભારતમાં પ્રવેશે બાંગ્લાદેશમાં જઈને ખતમ થાય મેં કીધું ભાઈ એ નદીનું નામ બ્રહ્મપુત્રા છે કઈ નદી છે બ્રહ્મપુત્રા આ કઈ છે તિસ્તા મને કે બસ સાહેબ આટલું તો યાદ રાખવાનું હતું આમાં બધું છે તો કીધું જાણી લઈએ મને કહેજો સાહેબ આ બે વચ્ચેનો જે હિમાલય છે ને સતલજ અને સિંધુ નદી વચ્ચેનો હિમાલય એને આપણે કહેશું પંજાબ અથવા તો કાશ્મીર હિમાલય કીધો કે ડન ચલો પછી મને કે સાહેબ આ કાલી અને સતલજ વચ્ચેનો હિમાલય છે એનું નામકરણ શું કરશું કર નાખો કુમાવ હિમાલય કયો હિમાલય કુમાવ હિમાલય

યાદ રહે કે નહીં યાદ રહે સાહેબ પંજાબ હિમાલયની વાત કરીએ તો અમરનાથ વૈષ્ણવદેવી વગેરે જેવા ફરવાલાયક સ્થળો તમને અહીંયા જોવા મળશે કિલોમીટર જેટલા વ્યાપમાં વિસ્તૃત છે કાશ્મીર હિમાલયના નામે આપણે આને ઓળખીએ છીએ કારાકોરમ લદ્દાખ પીરપંજાલ ધોલાધર ઝાસ્કર વગેરે જેવી શ્રેણીઓ પંજાબ હિમાલયનો ભાગ કહેવાશે અલગ અલગ ઘાટો આવેલા છે જેમાં ખારદુગલા નામનો પાસ આવેલો છે જે ભારતનો સૌથી ઊંચો સડક માર્ગ માનવામાં આવે છે જે ખોટી વાત છે બરાબર પણ છે ખારદુંગલા છે પછી ફોટુલ્લા છે જોજિલ્લા છે બનીહાલ નામનો પાસ છે જે પીરપંજલ પહાડીને છેદે છે ઘણા સરોવરો આવેલા છે ફ્રેશ લેક વોટર આવેલા છે રાઈટ જેમાં પેંગોનસો લેક છે પછી મોરી લેક છે પછી વુલર છે દલ સરોવર છે આ બધું તમને અહીંયા જોવા મળશે ઓકે તો ફરવા જેવી જગ્યા ખરી ડન ત્યાંથી આપણે કદાચ આગળ જઈએ તો કુમાવ હિમાલય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો મુખ્ય ભાગ ત્રણસો ને વીસ કિલોમીટર જેટલી સતલતથી થી કાલી વચ્ચેનો જે વિસ્તાર છે આના બે ભાગ છે જો પશ્ચિમ તરફ જાવ તો એને ગઢવાલ હિમાલય કહેવાય દોસ્તો તમે સાંભળ્યું હશે કે ગઢવાલ શ્રેણીમાંથી ગંગા નદી ઉદ્ભવે છે રાઈટ તો એ ગઢવાલ હિમાલય કીધું જેનો પૂર્વનો ભાગ છે તેને આપણે કુમાઉ કહીએ આપણે શું કહેશું એને આપણે કુમાઉના નામે ઓળખીશું આખા હિમાલયનું સૌથી ઊંચું શિખર કુમાઉ હિમાલયનું ઊંચું શિખર નંદા દેવી છે ઓલાનું તો કેટુ રહેવાનું બધાને ખ્યાલ છે ડન ચલો ગ્લેશિયર હોય તે કેદાર ગંગોત્રી ગ્લેશિયર છે ત્યારબાદ યમુનોત્રી ગ્લેશિયર છે આ બધા ગ્લેશિયરો તમને અહીંયા જોવા મળે સરોવરો નૈનીતાલ છે પછી ભીમતાલ છે વગેરે જેવા સરોવરો તમને જોવા મળે પર્યટક સ્થળો છે શિમલા છે કુલ્લુ છે મનાલી છે દેલોજી છે સ્પીટી છે આ બધી જગ્યા એવી કે જે ફરવા જેવી ખરી રાઈટ વેલી ઓફ ફ્લાવર અહીંયા આવેલું છે આ પ્રશ્ન પૂછાય નેપાળ હિમાલય આઠસો કિલોમીટર લાંબો સૌથી વધુ છે કારણ કે નેપાળની આખી પૂર્વ પશ્ચિમની બોર્ડર આવી ગઈ કાલીથી લઈને તિસ્તા સુધી સમજાઈ ગયું આ હિમાલયના આખા ભાગમાં સૌથી ઊંચો ભાગ નેપાળ હિમાલય છે નાથુલા જેલપલા વગેરે જેવા પાસો આવેલા છે જે સિક્કિમમાં સ્થિત છે રાઇટ ડન તો આ બે પાસો પણ આપણે યાદ કરીશું પછી આવે અસમ હિમાલય સાતસો પચાસ કિલોમીટર મુખ્યત્વે સિક્કિમ અસમ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાં ફેલાયેલો છે જેમાં તમને જોવા મળશે નામચાબરવા નામનું શિખર જે છે તમને જોવા મળશે લોહિત છે બ્રહ્મપુત્રા નામની નદી છે પછી ઘણી એવી નદીઓ છે જે નદીઓ આ વિસ્તારમાં વહેતી નદીઓ છે બોમડીલા દિહાંગ યાંગ્યાપલા આવા બધા પાસો જે છે એ પાસ પણ તમને ત્યાં જોવા મળશે ઓકે ડન કમ્પ્લેટ આગળ જઈએ અહીંયા આપણે હિમાલય જે છે એ હિમાલયને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ પૂર્ણ ઘોષિત કરી રહ્યા છીએ હવે ત્યાંથી આગળ જઈએ તમે કયો ટોપિક ભણીએ ભૂપૃષ્ઠની કઈ રચના આપણે ભણીએ ચાલો મેદાનો જોઈ લઈએ ફટાફટ બરોબર ને કઈ વધુ સમય નથી લેવો પણ એમના મેદાનો જોઈ લઈએ આ ઉપરની આખી રચના જોઈ આપણે શું કીધું આ ભાગને આપણે કીધું ભારતનો પર્વતાળ પ્રદેશ એ જેવો પર્વતાળ પ્રદેશ ખતમ થાય એટલે આપણને મેદાનો જોવા મળે એમાં સૌથી સૌથી પહેલો જે પાર્ટ જોવા મળ્યો મેદાનોનો એને આપણે અલગ નામે ઓળખ્યો બીજો પાઠ જે જોવા મળ્યો તરાઈ શું જોવા મળ્યો તરાઈ સૌથી પહેલા ભાભર તો કે સાહેબ શિવાલિક ની જે શિવાલિક રેન્જ છે એની ઉપરથી નહીં નીકળતી જે નદીઓ છે શિવાલિકને જયારે છેદે છે કાપે છે કોતરે છે ત્યારે મોટી મોટી શિલાઓ છે કે મોટી શિલાઓ કઈ જગ્યા એ પથરાય છે તો કે આ ભાભરના વિસ્તારમાં અને અચાનક નદી 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 છે સપાટી સપાટી પર પર દેખાવાની બંધ 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 જાય 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 દેખાતી રાઈટ મુખ્યત્વે મોટા 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 કાંકરાઓ મોટી મોટી શિલાઓથી બનેલી ત્યાંથી આગળ જાવ તો તરાઈ આ તરાઈમાં નાના 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 કાંકરાઓ પછી રેતી જેવી રચનાઓ પછી તો કે કાપની રચનાઓ બરાબર ને કાંકરા વગેરેનો બનેલો આ એક દુર્ગમ ક્ષેત્ર છે આ ક્ષેત્રમાં આ ક્ષેત્ર જે છે કેવો છે તો કે દલદલીય છે કેવો છે દલદલીય છે આ દલદલીય ક્ષેત્ર હોવાના કારણે અહીંયા આમ જોઈએ તો આપણને વૃક્ષો વધુ જોવા મળે છે વૃક્ષો વધુ હશે એટલે જંગલ જે છે જંગલ ગીત છે અને આ ગીત જંગલોમાં મચ્છરોનો જબરદસ્ત એવો ઉપદ્રવ છે કોઈને એવો એમ હોય કે સાહેબ મારો નખવાય રોગ નથી હોતો ક્યારેય મન કાંઈ ન થાય એને તરાઈવાઈ જવાનું એકાદો રોગ લઈને તમે ઘરે આવો ફિક્સ છે રાઈટ તરાઈ ની પછી મેદાનો સૌથી પહેલો ભાગ જેને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણે કહીએ ઉત્તર ભારતના વિશાળ મેદાનો કયા મેદાનો છે ઉત્તર ભારતના વિશાળ મેદાનો બહુ વધુ નથી લેતો ચર્ચા બરાબર કારણ કે તો પછી કોઈ ટોપિક કવર નહીં થાય બરાબર પણ દોસ્તો એટલું આપણે ફિક્સ કહું છું હું તમને અહીંયાથી કે જેટલું ભણીએ ને એટલું પરફેક્ટ ભણીએ જેટલું રિવિઝન થાય એટલું સારામાં સારું થાય બાકી તમે તમારી જોઈ ઉત્તર ભારતના વિશાળ મેદાનો વિશાળ મેદાનો હવે તમને બધાને જાણ છે કે ઉત્તર ભારતના વિશાળ મેદાનોમાં મુખ્યત્વે મેદાન કોણ બનાવે તો કે સાહેબ ગંગા અને બ્રહ્મપુત્રા બનાવે ગંગા અને બ્રહ્મપુત્રાના મેદાનો બ્રહ્મપુત્રના મેદાનો એટલે ભારતના મુખ્ય મેદાનો ભારતના સૌથી ફળદ્રુપ મેદાનો

પછી છે મધ્ય ગંગાનું મેદાન અને છેલ્લે છે નિમ્ન ગંગાનું મેદાન કયા ત્રણ ભાગ થયા ઉત્તરી ગંગાનું મેદાન અથવા તો ઉપરી ગંગાનું મેદાન પછી મધ્ય ગંગાનું મેદાન પછી તો કે નિમ્ન ગંગાનું મેદાન ખાલી વિચાર તો કરો એને સમજવા માટે એને ત્રણ ભાગમાં વેચીને આપણે ભણવા પડે છે એટલા વિશાળ છે રાઈટ અને એ એટલા વિશાળ હોવાના કારણે એટલા વિશાળ હોવાના કારણે એટલા ફળદ્રુપ હોવાના કારણે કારણ કારણ એ છે કે યુવાન પર્વત પર્વતમાળા હિમાલય એ હિમાલયમાંથી નીકળતી નદીઓ પોતાની સાથે કાપ ઢસડીને લાવે છે અને એ કાપનો જમાવડો જે જગ્યા પર થાય છે દોસ્તો એ જગ્યા પર ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય અને જ્યારે ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થયું હોય તો એ જગ્યા પર કૃષિ ખૂબ સારી એવી માત્રામાં થાય તમને બધાને જાણ છે રાઈટ અને કૃષિ ખૂબ સારી એવી માત્રામાં થતી હોવાના કારણે ઉપરી ગંગા અને મધ્ય ગંગાના મેદાનમાં મુખ્યત્વે ઘઉંની ખેતી થાય કેની ખેતી થાય ઘઉંની જ્યારે નિમ્ન ગંગાના મેદાનમાં મુખ્યત્વે ચોખાની ખેતી થાય સાહેબ એવું તો બધાને આવડે પણ એ કયો ઉપરી ગંગાનું મેદાન એટલે કયા રાજ્યનો ભાગ ઉપરી ગંગાનું મેદાન એટલે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ ઓકે સાહેબ ડન મધ્ય ગંગાનું મેદાન ઉત્તર પ્રદેશનો પૂર્વ ભાગ અને બિહારનો ભાગ તરે નિમ્ન ગંગાનું મેદાન એટલે પશ્ચિમ બંગાળ એનો ભાગ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ યાદ આવે એટલે આપણે બે ની ખેતી યાદ આવે સણ અને ચોખા ભારતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય ભારતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે સાહેબ બિહાર પણ બહુ સારી એવી માત્રામાં ચોખા અને ઘઉંનું ઉત્પાદન કરે તો એ પછી મિક્સ વચ્ચેનો ભાગ આવી ગયો એટલે ન્યા બને પ્રકારની ખેતી આપણને જોવા મળે સમજાય છે તો ઉત્તરી ગંગાનું મેદાન જેનો ઢાળ તો કે ઢાળ જે છે એ ઢાળ હશે થોડોક મધ્ય ગંગાનું મેદાન તો કે ઓછો ઢાળ નીમન ગંગાનું મેદાન તો કે સાવ ઓછા ઢાળ વાળું હશે એટલે અહીંયા વધુ ઢાળ થી લઈ અને ઓછા ઢાળ સુધી આ મેદાનો ફેલાયેલા છે અહીંયા વિવિધ નદીઓ છે દોસ્તો ગંગા નદીમાં ઉપરી ગંગાનું મેદાન જે છે ઉપરી ગંગાનું મેદાન ગંગા અને એની સહાયક નદીઓ જેવી કે ગંગા છે પછી યમુના છે પછી રામ ગંગા નામની નદી છે સમજાઈ ગયું આવી નદીઓના કારણે એનું નિર્માણ થાય જયારે મધ્ય ગંગાના મેદાન ની વાત કરીએ તો મધ્ય ગંગાના મેદાનમાં કોસી છે ગંડક છે છે વગેરે જેવી કારણે મધ્ય ગંગા નદી અને ગંગા નદીની સહાયક નદીઓમાં તમે અહીંયા દામોદર જોઈ શકો છો તમે હુગલી ને જોઈ શકો છો એવી નદીઓના કારણે નિમ્ન ગંગાના મેદાનનું નિર્માણ થાય છે ચલો સાહેબ ડન ખબર પડી ગઈ બરાબર કયા કયા પાક લેવાય એ ખબર પડી ગઈ ડન હવે ત્યાંથી આગળ જઈએ આપણે જો હજી હજી મેદાનો હવે તટીય મેદાનો પણ તટીય મેદાનો અત્યારે આપણે સાઈડમાં મૂકી દીધા એક મોટો એવો ટોપિક છે ને એ મોટો એવો ટોપિક તમારી સામે લઈ લો અને એ છે નદી તંત્ર એ છે નદી તંત્ર આમાંથી મેક્સિમમ પ્રશ્ન નીકળતા હોય છે સૌથી પહેલા નદી એટલે શું ઊંચાણવાળા ભાગ થી નીચાણવાળા ભાગ તરફ વહેતો પાણીનો પ્રવાહી જથ્થો જેને નદી કહેવાય બે કરતા વધુ નદી ભેગી થઈ અને જે નિર્માણ કરે એને આપણે નદી તંત્ર કહીએ જેને આપણે અપવા તંત્ર કહીએ જેને આપણે ઇંગ્લિશમાં ડ્રેનેજ સિસ્ટમ કહીએ દોસ્તો ભારતના નદી તંત્ર કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે નદી બે આવે છે એક છે હિમાલયન રિવર્સ હિમાલયની નદીઓ અને બીજું જે છે આપણે કહીએ છીએ દ્વીપકલ્પીય નદીઓ તમને મને કહેજો કઈ નદી કઈ નદી યુવાન હશે હિમાલયન નદીઓ જે છે યુવાન હશે રાઈટ જ્યારે દ્વીપકલ્પીય નદી કેવી હશે એ નદીઓ વૃદ્ધ હશે રાઈટ કારણ કે દ્વીપકલ્પ તો વર્ષો જૂનો છે બરાબર એ ટકરાનો પછી હિમાલય બન્યો તો હિમાલય નીકળતી નદીઓ તો કે સાહેબ યુવાન રહેવાની છે યુવાન હશે તો વીઆકાર ની વેલી નું નિર્માણ કરશે સ્પીડ તો કે સ્પીડ મેક્સિમમ હશે કારણ કે ઢાળ મેક્સિમમ હશે જ્યારે અહીંયા યુસેપની વેલી નું નિર્માણ કરશે સ્પીડ તો કે સ્પીડ ઓછી રહેવાની છે પહોળી તો કે પહોળાઈ વધુ રહેવાની છે આની પહોળાઈ તો કે આની પહોળાઈ ઓછી રહેવાની છે ઊંડાઈ વધુ હશે સમજાઈ ગયું ચલો ડન હિમાલયન રિવર સિસ્ટમ છે એ હિમાલયન રિવર સિસ્ટમ ને ફરી એક વખત આપણે ભણવા માટે ત્રણ ભાગમાં વહેંચીએ જેમાં આપણે સિંધુ નદી તંત્રને ભણવાનું છે જેમાં આપણે ગંગા નદી તંત્રને ભણવાનું છે જેમાં આપણે ભણવાનું છે બ્રહ્મપુત્રા નદી તંત્રને તો પહેલી મોટી બેન ના લગ્ન હોય મોટી બેન જે છે મોટી બેન ના લગ્ન દિવાળી પહેલા થાય ઠીક છે અને દિવાળી પછી થાય થોડીક તકલીફ છે કારણ કે એકવીસ તારીખે આમ જોઈએ તો સાહેબ આ બધું અમારું કમાળ જે છે કમાળ આ ઓફર માટે બંધ કરી દેવાનું છે દિવાળી ધમાકા ઓફર છે દોસ્તો પચાસ ટકા અને પંચાવન ટકા અલગ અલગ કોર્સમાં ડિસ્કાઉન્ટ છે જો તમે વિથઆઉટ પરચેસ કરો છો કોઈ પણ કોર્સ મહિના મહિના તો તમને ડિસ્કાઉન્ટ છે વિથ તમે પરચેસ કરો છો દોસ્તો તો તમને તો તમને પંચાવન ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે હેપી દિવાળી કોડ છે મારો કોડ એ ઝેડ ફિફ્ટી છે આ કોડ પણ યુઝ કરવાથી એ ઝેડ સિક્સટી છે આ કોડ પણ યુઝ કરવાથી તમને જે ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે એ ડિસ્કાઉન્ટ તમને મળશે આપણે આવી જઈએ પાછા લગન કોના હતા સાહેબ તો કે લગન જેના હતા એના આપણે ગીત ગઈ ચાલો સૌથી પહેલા સિંધુ નદી તંત્ર ની વાત કરી સિંધુ નદી તંત્ર એટલે વિશ્વના મોટા નદી તંત્ર પૈકીનું એક નદી તંત્ર સિંધુ નદી એટલે અંદાજીત સિંધુ નદી એટલે અઠ્યાવીસો ને અઠ્યાવીસ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી નદી સાહેબ સિંધુ નદી એટલે તિબેટમાંથી ઉદભવી ઇન્ડિયામાં ઇન્ડિયામાંથી માંથી ઉદભવી ઇન્ડિયા પસાર પસારથી પાકિસ્તાનમાં જાય પાકિસ્તાનમાં જૈને અરબ સાગરમાં સમાપ્ત થઈ છે રાઈટ ચલો डन છે આ સિંધુ અને સિંધુની સહાયક નદીઓના કારણે જે નિર્માણ પામે એને આપણે સિંધુ નદી તંત્ર કહીએ તેમાં સૌથી મહત્વની નદી કઈ રહેવાની સિંધુ રહેવાની છે સિંધુ નદી ક્યાંથી નીકળવાની ટ્રાન્સ હિમાલયમાંથી નીકળવાની ત્યાંથી ક્યાં જવાની ભારતમાં જવાની ભારતમાંથી ક્યાં જવાની તો કે ભારતમાંથી જઈ એ પાકિસ્તાનમાં જવાની પાકિસ્તાનમાં જઈ અને એ બેવફા જે છે એ કરાચી બંદર પાસે સમાપ્ત થઈ જવાની ક્યાં સમાપ્ત થઈ જવાની

ભારતમાં માં ડેમ ચોક લખેલું હશે તો એ જ છે દમ ચોક કે તો એ જ છે પાકિસ્તાનમાં માં ક્યાં થી જાય છે પાકિસ્તાનમાં માં એટોક થી અથવા તો ચિલ્લાસ જે છે એ ચિલ્લાસ થી પાકિસ્તાન પ્રવેશે સમજાઈ ગયું જો બહુ ઈઝી છે બહુ ખર્ચુ નીકળે તિબેટમાં નામ એમાં જ હોય છે રાઈટ અને તમને ખ્યાલ છે ભારતમાં આવે એટલે ભારતમાં આવે એટલે ચોકમાં ધમાધમ સમજાઈ ગયું ને રાઈટ લગન બગન થાય ચોકમાં ચોકમાં ધમાધમ વાગેરો ઢોલ ભાઈ વાગેરો ઢોલ રાઈટ બરાબર ત્યાંથી આગળ જઈને પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં જાય એટલે એમના મેના મોતિયા મરી જવાના એલે ઓ ચીલ્લાને લગેગી રહેને દો મુજે પાકિસ્તાન મે નહી જાના હે બરાબર પણ છતા પણ ધક્કો મારી દેવામાં આવે છે ઓ કેસી ભી ચીલ્લાય કેટલી ભી ચીલ્લાય પર કોઈ ઉસકા kuch નહી માના ઓર ઓર વો ચલે ગઈ કહા પર વો ચલે ગઈ પાકિસ્તાન મે ઠીક હે યહા પર ક્યા હુઆ ચોક પે ધમાધમ રાઈટ ધમ ચોક થી ભારત મે પ્રવેશી પાકિસ્તાન મે તો કે ચીલ્લાય કેટલી ભી ચીલ્લાય પર કોઈ માના નહી ચલે ગઈ વો પાકિસ્તાન મે ઠીક હે પાકિસ્તાન મે જાય છે ને પાકિસ્તાન મે પછી જે કરે ભાઈ યે આપણે ક્યાં મતલબ નહી અંદાજીત અંદાજિત પાંચ હજાર બસો મીટર ની ઉંચાઈ પર આ ઉદ્ભવે છે અઠ્યાવીસો એસી કિલોમીટર જેટલી એની લંબાઈ છે સાહેબ અને એની લંબાઈ જે છે એ લંબાઈ ભારતમાં કેટલી છે તો જેવી રીતના તમને ઓલું એક 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 સાત ડેટા યાદ રહેશે એક હજાર એકસો ને સત્તર મીટર ની ઉંચાઈ પર કઈક આવેલું છે આપણું એવી રીતના આમાં તમને એક 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 અને ચાર નું યાદ રહે સાહેબ સો ટકા યાદ રહે એક 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 ચાર એટલે એક હજાર એકસો ચૌદ કિલોમીટર જે છે એટલું એનું એની લંબાઈ આપણે ભારતમાં જોવા મળશે પણ જો ભારતમાં જોવા મળી તો એની લંબાઈ આઠસો કિલોમીટર છે એ સાહેબ હું એ પણ એ હા તો કીધું ભારતમાં હા કેમ દોસ્તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જો આપણામાં ન ગણીએ તો આઠસો કિલોમીટર આપણામાં ગણીએ તો એક હજાર એકસો ને ચૌદ કિલોમીટર જેટલો ભારતમાં વ્યાપ છે પાકિસ્તાનમાં ભારત કરતા વધુ વહે સ્વાભાવિક જ છે તમને દેખાય આવે છે અંદાજીત સોળસો કિલોમીટર પાકિસ્તાનમાં વહે છે દોસ્તો જયારે બોખરચુ નામના ના થી સિંધુ નદી ઉદભવે છે ત્યારે આ બોન નું નામ સિંધુ નથી આનું નામ અલગ છે આને કહેવાય છે સિંગી ખંબન શું કહેવાય છે સિંગી ખંબન સિંહ જેવા મુખવાળી કારણ કે જ્યાંથી નીકળે છે ને તો એનું મોખ એવું છે એ જગ્યા જે છે એ જગ્યા એવી છે એટલે એને શું કહે છે સિંગી ખંબન કે છે ઓકે ડન કદાચ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર બાલ્ટિસ્તાન છે ભારત છે જમ્મુ કાશ્મીર નો વિસ્તાર છે પછી તિબેટ છે પાકિસ્તાન છે આવી રીતના પણ કદાચ તમારે ડિફરન્શિયેટ કરીને જો કદાચ જોવું હોય તો તમે જોઈ શકો છો તમે સમજી શકો છો રાઈટ સાહેબ આની શાખા નદીઓ કઈ આને મળનારી નદીઓ કઈ જો આને શાખા નદીઓ આની સહાયક નદી કહેશું આપણે આની સહાયક નદીઓ કઈ કઈ છે આની સહાયક નદીઓમાં આની સહાયક નદીઓમાં હુંઝા છે રાઈટ આની સહાયક નદીઓમાં ગિલગીત છે આની સહાયક નદીઓમાં દ્રાસ છે આની સહાયક નદીઓમાં ઝાસ્કર છે આની સહાયક નદીઓમાં ચુ છે રાઈટ આ બધી ભારતમાંથી ઉદ્ભવતી ભારતમાન ભારતમાં આને મરનારી નદીઓ મેં તમને કીધી બે મહત્વની નદીઓ હજી હું મિસ કરું છું એક નું નામ છે કારાકુરમ રેન્જમાંથી નીકળે છે યસ આની નદીનું નામ છે શ્યોક નદી નદી છે શિઓક નામની નદી આ શિઓક રિવર બહુ કામની છે બરાબર આહ નુબ્રા છે આ નુબ્રા કામની છે નહીં નુબ્રા રાઈટ આ બે એકબીજાની સહાયક છે શિયોક અને નુબ્રા અને શિયોક અને નુબ્રા ભેગી થાય ને પછી કોને મળે સિંધુ ને મળે જો આમાં કંઈક એવું છે કે શિયોક છે બરાબર પછી તો કે સિંધુ છે બરાબર આવી રીતના કંઈક છે હવે તમને ખબર છે કે અહીંયા અહીંયા કારાકોરમ છે કારાકોરમ અને લદ્દાખની વચ્ચે શ્યોક વહે અને લદાખ અને જાસ્કરની વચ્ચે સિંધુ વહે તો આવો એ પ્રશ્ન પૂછે કે નિમ્નલિખિત કથનો તપાસ એમને તમને હેરાન જ કરવા છે તો ગમે એમ કરી કરે પણ આવવા સાહેબ મેદાને આવવા દો એમને જોઈ લઈએ આપણે કઈ રીતના આપણને હેરાન કરે છે રાઈટ હવે દોસ્તો આગળ જાય છે ને એટલે અહીંયા એક જગ્યા છે અને જગ્યાનું નામ છે મીઠાન કોટ આ મીઠાન કોટ નામની જગ્યાએ સિંધુ ને સિંધુ ની મુખ્ય સહાયક નદીઓ મળે આ મુખ્ય સહાયક નદીઓમાં કઈ કઈ છે સિંધુ પછી આવશે જેલમ પછી આવશે ચિનાબ પછી આવશે રાવી પછી આવશે બિયાસ અને ત્યારબાદ આવશે સતલજ રાઈટ સિંધુ જેલમ ચિનાબ રાવી બિયાસ સતલજ દોસ્તો તમે કદાચ વૈદિક સભ્યતા ભણ્યા હોય તો વૈદિક સભ્યતામાં આ સિંધુ આ વિસ્તારનું વર્ણન છે રાઈટ આ પંજાબનું વર્ણન છે અને એ જેલમ નામની નદી જે છે એ જેલમ નામની નદીને વિતસ્તાના નામે વર્ણવેલી છે રાઈટ ઓકે અલગ અલગ નદીઓના અલગ અલગ નામ છે જેલમ તો કે નું નામ છે વિતસ્તા ચિનાબ ચિનાબ તો કે છે અસ્કિની રાવી તો કે રાવી છે પૌરુષણી પૌરુષણી બિયાસ તો કે એનું નામ છે બિપાસા ખાલી બીપાસા બાસુ નહી જઈ ગયું હમણાં નવા સમાચાર છે નહીં ત્યારબાદ સતલજ સતલજ ને કહીએ છીએ સતુદ્રી શું કહીએ છીએ

તો આવી રીતના આ વિવિધ નામો છે એના તો જેવા નામો છે એવા એના કામો છે આ સિંધુ નદીમાં હજી કઈક જોઈએ તો લદાખ અને ઝાસ્કર શ્રેણીની વચ્ચેથી વહે છે કેની વચ્ચેથી લદાખ અને ઝાસ્કર શ્રેણીની વચ્ચેથી વહે છે તમને બધાને જાણ છે દોસ્તો કે સિંધુ યાદ આવે એટલે તરત આપણને યાદ આવવું જોઈએ લેહ નામનું સિટી સિંધુ નામની નદી પર સ્થિત છે નદી કિનારે સ્થિત છે લેહ જે છે લેહ કઈ જગ્યા પર છે સિંધુ નામની નદીના કિનારે સ્થિત છે તમને એવું લાગે કે સાહેબ અઢી કલાક ને માથે દસ મિનિટ એટલે કે બે કલાક ને ચાલીસ મિનિટ થી બોયલા બોયલ થયા હે એક મિનિટ નો વિરામ નહીં અને હવે આ સેશન ગમે એને કામ લાગે એવું છે તો એને શેર કરવું હોય તમને એવું લાગે તો તમે કરી શકો છો ચલો તો પહેલા કઈ નદી જોઈ આપણે પહેલા એક નદી જોઈએ અને આપણે કીધી સિંધુ ચલો બન કયો ક્યાંથી નીકળી બોખરચુ નામના ગ્લેશિયર થી નીકળી જઈ અને સમાપ્ત થઈ જ્યાં ગઈ હોય ત્યાં હવે સાહેબ આપણે ત્યાંથી એની જે સહાયક નદી છે એ સહાયક નદીની આપણે વાત કરીએ સિંધુની સહાયક નદીઓ જે છે એ સહાયક નદીઓની આપણે વાત કરવી છે એમાં સૌથી પહેલી નદી છે એનું નામ છે જેલમ સાહેબ આ જેલમ ક્યાંથી નીકળે છે જેલમ નામની નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે દોસ્તો કાશ્મીર અને એ કાશ્મીરમાં વેરીનાગ પીર પંજાલ શ્રેણી છે ને એમાં વેરીનાગ નામની જીલ છે એ ઉદ્ભવે છે વેરીનાગ નામના સરોવરના શેષનાગ નામના ઝરણામાંથી ઉદ્ભવે કઈ નદી કીધી નદી કીધી રાઈટ નીકળી વેરીનાગ માંથી નીકળી આ વેરીનાગ નું કયું ઝરણું શેષનાગ નામનું ઝરણું કઈ જગ્યા એ માંથી નીકળી છે ઓકે કઈ શ્રેણી માંથી પીર પંજાલ શ્રેણી આ ભાગ છે દોસ્તો ત્યાંથી નદી નીકળી છે જો હું આ ઉપરછલી જ કરું છું આ બધું ઉપરછલી તમને ભણાવું છું કારણ કે હજી આ બધું ભણાવવું હોય તો અત્યારે જે મેં પેલો લેક્ચર પેલો પોઈન્ટ ભણાવ્યો ને એનો કોઈ તો અઢી કલાકે પણ આપણે રિવિઝન કરીએ છીએ એટલે મેઈન મેઈન પોઈન્ટ લઈએ છીએ રાઈટ સાહેબ એનો અંત ક્યાં થાય છે અંત એ ત્રિમુ ખાતે જો જમ્મુ યાદ રહે ત્રિમુ યાદ રે ત્રિમુ ખાતે ચીનાબ નદીમાં સમાઈ જાય છે કઈ નદીમાં સમાઈ જાય ચીનાબ નામની નદીમાં હવે સમજ નદી સમજવા જેવી છે મજા આવે એવી નદી છે ઓકે ચલો જો આ ચિનાબ આવી ગઈ チナब ने મળી ગઈ પણ ચીનાબને મળી એની પેલા કાંઈક કરતી ગઈ શું કરતી ગઈ સાહેબ ચીનાબને મળતા પહેલા ઇન્ડિયા પાકિસ્તાનની સરહદ બનાવતી ગઈ કોની સરહદ બનાવતી ગઈ ઇન્ડિયા પાકિસ્તાનની સરહદ બનાવતી ગઈ બજરંગી ભાઈજાન નામના મૂવીમાં તમે બોલુ જો જોવો છો ને યા બરાબર ભારત પાકિસ્તાનની સરહદનું નિર્માણ કરતી ગઈ દોસ્તો આ નદી વુલર નામના સરોવરમાં પોતાનું પાણી ઠાલવતી ગઈ વુલર નામના સરોવરમાં કઈ નદી પોતાનું પાણી ઠાલવે આ નદી ઠાલવે મીઠા પાણીનું બનેલું સરોવર વુલર સરોવર કઈ નદીના કારણે બન્યું છે આ નદીના કારણે બન્યું છે સમજાય ગયું રાઈટ આટલું આપણે યાદ રાખવાનું છે જમ્મુ કાશ્મીર નામના કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાંથી નીકળે અને નદી આગળ જાય ભારત પાકિસ્તાનની સરહદ બનાવે વુલર સરોવરમાંથી પસાર થાય અને દોસ્તો અતિ મહત્વની વાત હોય એ ઈ છે કાશ્મીરની ખીણનું નિર્માણ કરે કાશ્મીર કાશ્મીરની घाटीનું નિર્માણ કરે જેને આપણે કહીએ છીએ આપણે વિશ્વનું પૃથ્વીનું સ્વર્ગ તરીકે ઓળખીએ છીએ તરીકે પણ આનો ઉપયોગ થાય છે સડક માર્ગ પહોંચે ન પહોંચે પણ જળમાર્ગ તરીકે એટલે આ નદીઓ પર શિકારાઓ વધુ ચલાવવામાં આવે શું ચલાવવામાં આવે શિકારાઓ ચલાવવામાં આવે કાશ્મીરમાં છે દોસ્તો તો કાશ્મીર ફાઇલ નામનું મૂવી આવ્યું હતું એમાં કશ્મીર ની એક ડીશ નું વર્ણન હતું જેનું નામ હતું લોધરુ કાલ પ્રશ્ન પૂછી નાખે કે લોધરુ નામની ડીશ કયા રાજ્ય સાથે જોડાયેલી છે જો કાશ્મીર ફાઇલ મૂવી જોયું હોય તો એમાં હતું પણ તમારું ધ્યાન નહીં હોય ચિંતા ન કરો હું એટલા માટે જ લઈ આવું છું દોસ્તો આ નદીના કિનારે એક શહેર વસેલું છે જેનું નામ છે શ્રીનગર રાઈટ અશોકે વસાવેલું શ્રીનગર નામનું શહેર છે એ કઈ નદીના કિનારે છે ઝેલમ નામની નદીના કિનારે છે જેનું નામ છે વિતસ્તા દોસ્તો આની એક સહાયક નદી છે અને આ સહાયક નદી કઈ છે નામ છે કિશન ગંગા હવે આ ચર્ચામાં છે આ નદી ચર્ચામાં છે કારણ કે કિશન ગંગા નદી ઉપર ભારતે એક બંધ બનાવ્યો જેનો વિરોધ પાકિસ્તાને કર્યો કે સાહેબ આ તો બંધ બનાવે છે રાઈટ પરમિશન તો હતી નહીં તમે કેમ આમ કરો છો યુએન વાળા કે તો કરે ભાઈ એ તો હવે એનો જે વડાપ્રધાન છે ને અગરો છે એ તો ગમે કરે કે બરાબર કિશન ગંગા છે ને કિશન ગંગા અહીંયા છે જેલમ આજ કિશન ગંગાને પાકિસ્તાન પક્ષે નીલમના નામે ઓળખવામાં આવે અને આ એક ખૂબ સુંદર એવો બંધ બનાવ્યો તો જ્યારે આ બંધ બનાવ્યો ને ત્યારે તે લોકોએ બહુ વિરોધ કર્યો કે એ બંધ બનવાના કારણે ફાયદો થશે પંજાબ વાળાને મતલબ કે ત્યાંનું પાકિસ્તાનનું પંજાબ છે અહીંયા કેમ બનાવો ભાઈ અમને તો નુકસાન જ થવા ને ત્યાંના સ્થાનિક લોકોએ બહુ વિરોધ કર્યો હતો છતાં પણ બન્યો હવે આ ચાઇનાએ શું કર્યું ખબર છે ચાઇના એ તો જેવો તેવો બંધ બનાવી દીધો છે અને આ બંધ જે છે એ બંધ તૂટવાની સંભાવનાઓ મેક્સિમમ છે હવે ચાઇનાએ એવું કીધું કે ભાઈ એમાં રિપેરિંગ કરવું એના પૈસા અલગ થાય ને ખર્ચા હવે આ લોકો પાસે બિચારા પાસે પૈસાના નામે કાંઈ નથી આમ જઈ ગયું ગધડા હતા એ વેચી દીધા એ લોકોએ તો હવે એ લોકો પાસે વેચવા જેવું હું કાંઈ વેચવાનું બધું નથી એટલા માટે આ ફરી એક વખત ચાઇના પાકિસ્તાન વચ્ચે ખટાશ જે છે એ ખટાશ નોંધાણી છે અને અમેરિકા જે હમણાં હંમેશા ની ડોગલી નીતિ ના કારણે જાણીતું છે એને આ નીલમ પ્રોજેક્ટ જે છે એની ઉપર જે પણ સહાય થાય જે પાંચ દસ પંદર વીસ રૂપિયા આપશું એ તમે અમે તમને આપશું એવી રીતના એ લોકોને સહાય કરવાની વાત કે દોસ્તો તો આ નીલમ છે ને એ નીલમ એ જ કિશન ગંગા શક્તિ માની ગંગાધર જે સહાયક કે છે સહાયક છે જેલમની આ ચર્ચામાં રહેલો મુદ્દો છે દસ પંદર દિવસ પહેલા જ ચર્ચામાં આવ્યો હતો તો ચર્ચામાં રહેલા મુદ્દાઓ જે છે એમાંથી પ્રશ્ન નીકળે અને સાહેબ તમને આવડી જાય તમે પાસ કરી જાઓ અને મને યાદ કરો બરોબર ને મનોમન યાદ કરો ક્યાંય કહેવાનું નથી સાહેબે પાસ કરે મનોમન યાદ કરો તોય ઘણું છે ચલો તો જેલમ ઝેલમ નામની નદીની વાત કરી કઈ નદીની વાત કરી ઝેલમની હવે દોસ્તો જેલમ નામની નદી જ્યારે પણ આપણે યાદ કરીએ ત્યારે એક વાત ખાસ યાદ કરજો જેલમ નામની નદી છે ને ઝેલમ ચલો આ જેલમ નામની નદી પર કોઈ બંધ ખરા હોય તમ કે હું આગળ વધુ છું હું ચિનાબમાં વયો જઉં છું આ ચિનાબ છે

ચંદ્ર અને ભાગા અલગ અલગ પાસો આવેલા છે એમાં બાળા લાચલા નામનો પાસ છે બાળા લાચલા સિપકેલા રોહતાંગલા વગેરે જેવા પાસો હિમાચલ પ્રદેશમાં સ્થિત છે બાળા લાચલા નીકળે બે નદીઓ એકનું નામ એકનું નામ ચંદ્ર અને એકનું નામ ભાગા દોસ્તો ચંદ્રભાગા નામની નદીના કિનારે કોણાર્ક નું સૂર્ય મંદિર છે એ પણ યાદ રાખજો સાબરમતીની ની એ પણ યાદ રાખજો આ ચંદ્ર અને ભાગા

સહાયક નદીઓમાં સહાયક નદીઓમાં એક તો આપણે ઉપર જોઈ જેલમ હતી જેલમની સાથે રાવી છે અને રાવીની સાથે તાવી છે સાહેબ રાવીની સાથે તાવી આવું કે કેમ હે જમ્મુ તાવી એક્સપ્રેસ જમ્મુ તાવી એક્સપ્રેસ મિત્રો મારા જમ્મુ સિટી ધ સિટી જમ્મુ ઇઝ લોકેટેડ ઓન ધ રિવર બેંક ઓફ તાવી તાવી નામની નદીના કિનારે જમ્મુ વસેલું છે તો કશ્મીર

કઈ પરિયોજના છે દુલહસ્તી પરિયોજના અને એક છે બગલી હાલ પરિયોજના કઈ પરિયોજના બગલી હાલ પરિયોજના હવે મારી પાસે જે છોકરાઓ ભારતની ભૂગોળ ભણ્યા છે એ લોકોને આ આવડે એ ભૂલે નહીં કોઈ દી કારણ કે મેં તમને એમ કીધું હતું કે ચિનાબ જે છે ચિનાબના લગન થયા ચિનાબના લગન થયા પછી ખબર પડી એને ઘરવારો વારો નહોતો હારો બરાબર અને એની બેન પણ એ કીધું કે મેં તને પહેલાથી કીધું હતું શું તો કે બિગડા હુઆ દુલ્હા સાલા બિગડા હુઆ દુલ્હા સાલા

જેલમ નામની નદી પર છે તો કેવું મસ્ત યાદ રહી જાય કે ઉરીમાં સલમાન ખાન હતો કોણ હતો સલમાન ખાન હતો એટલે સલમાન ખાન એટલે સલમાન ખાન ઉરીમાં નહીં પણ બજરંગી ભાઈજાનમાં ભારત પાકિસ્તાનની સરહદ બનાવતી હતી જેલમ નામની નદી યાદ આવી ગયું હા ઉરી જે છે ઉરીમાં સલમાન ખાન હતો જો સલમાન ખાન હોત તો સલમાન ખાનને ઘણો ફાયદો થયો હોત કારણ કે ઉરીના એક્ટરના કારણે સલમાન ખાનને બહુ બધી નુકસાની ગઈ છે બરાબર તો ઉરી યાદ રાખજો જે જેલમ નામની નદી પર બંધાયેલ છે બરાબર ચલો ડન ચલો ત્યાંથી આગળ જઈએ હવે આપણે જેલમની વાત કરીએ ચીનાબની વાત કરી ચીનાબથી આગળ જઈએ ચીનાબ જેલમ ચિનાબ હવે આવી રાવી રાવી એટલે પૌરુષણી સાહેબ ક્યાંથી નીકળે છે હિમાચલ પ્રદેશમાંથી નીકળે છે હિમાચલ પ્રદેશમાં કઈ જગ્યાથી રોહતાંગ પાસમાંથી નીકળે છે એને કઈ પાસમાંથી નીકળે છે રોહતાંગ પાસ જે છે એ રોહતાંગ પાસમાંથી આ નદી નીકળે છે ઓકે કુલુની પહાડીઓ છે એ કુલ્લુની પહાડીઓમાં રોહતાંગ પાસ આ નદી નીકળે છે ચિનાબ જે છે એ ચિનાબ એનું નામ છે સાતસો ને પચીસ કિલોમીટર જેટલી આ નદી અંતે અંત પામે છે પાકિસ્તાનમાં પ્રવેશી અને ચિનાબમાં એ ખતમ થઈ જાય છે ઓકે અંત ક્યાં છે અંત ચીનાબમાં છે આ રાવી નામની નદી છે ને એની ઉપર એક બંધ છે જે પૂછાવા યોગ્ય છે કદાચ પૂછાઈ જાય હેરાન થઈ જાય એનું નામ છે રણજીત સાગર બંધ પંજાબ માં છે રાઈટ કયો બંધ છે રણજીત સાગર બંધ રાઈટ હિમાચલ પ્રદેશ પછી પંજાબ આવ્યું પંજાબ પછી જમ્મુ કાશ્મીર ત્યાંથી આગળ પાકિસ્તાનમાં ઓકે ચલો આની જ ઉપર એક પરિયોજના છે જે નામ છે ચમેરા પરિયોજના કઈ પરિયોજના ચમેરા પરિયોજના થીન પરિયોજના આને જ કહેવાય રણજીત સાગર બંધ બરાબર ચમેરા પરિયોજના રણજીત સાગર બંધ રાવી નામની નદી રોહતાંગ પાસ માંથી નીકળી જૈન કોને મળી ગઈ જૈને મળી ગઈ ચીનાબ ને અત્ર સંદેહ એમાં કોઈ શિવશંકા નથી ખતમ થઈ ગઈ રણજીત સાગર ડેમ જે છે એ રણજીત સાગર ડેમ ખતમ થઈ ગઈ બરોબર આપણે ભણી લીધું જવાહરલાલ નહેરુ દ્વારા ઓપનિંગ થયું સાહેબ રાવી નામની નદી જયારે યાદ આવે ને ત્યારે હું તમને કોઈ ઇતિહાસ ભૂગોળ વારસો બધું યાદ આવે કેમ કે રાવી યાદ આવે ને એટલે મને એટલી ખબર પડે રાવી નામની નદી ના કિનારે ભારતનું સૌ આખા વિશ્વનું સૌથી પહેલું હડપ્પા સભ્યતા નું નગર મળી એવું હતું હડપ્પા

એ સમય દરમિયાન જે સરહદ બને એ જગ્યા પર એ જગ્યા પર એક ખૂબ સુંદર એવા કાર્યક્રમ નું આયોજન થાય છે સીમા દર્શન કાર્યક્રમનું આયોજન થાય દોસ્તો એને આપણે વાઘા બોર્ડર ના નામે ઓળખીએ છીએ એને આપણે ઓળખીએ છીએ અટેરી બોર્ડરના નામે કેના નામે ઓળખીએ અટેરી બોર્ડરના નામે ઓળખીએ છીએ અહીંયા થી તે આપણા એક વ્યક્તિ એક ભારત નું ઘરેણું જે પાકિસ્તાનમાં ગયા હતા રાઈટ મિક કમાન્ડર જેનું નામ હતું મોટી મોટી મૂછુવાળા અભિનંદન સાહેબ રાઈટ એ અભિનંદન સાહેબ જે છે અભિનંદન સાહેબ અહિયાંથી ભારતમાં પાછા આવ્યા હતા ઓકે ચલો ડન આતુરતા રાહ જોજો પણ થોડીક રાહ જોજો સીધા ફોન નો કરી દેતા બરાબર મેનેજમેન્ટમાં ફોન કરીને તમે પૂછી લો સાહેબ નો આવશે ત્યારે આવી જ જવાનો સમજો રાઈટ જે છે ને એ ઢોલ નગારા સાથે આવે બરાબર ને જે વાયવું છે એ ઉગવાનું છે ફિક્સ જ છે ચલો ત્રણ કલાક ભણ્યા આપડે કેટલી કલાક ભણ્યા ત્રણ કલાક હજી તો ભણવાનું છે ભાઈ હું નથી થાય આજે મારા છોકરાઓને છે ને ભારતની જ્યોગ્રાફીમાં ઘણા બધા ટોપિક્સ એવા છે કે મારે તમને કવર કરાવવા છે તો વાત છે ચિંતન ચલો ડન હવે સાહેબ રાવી ને આપણે મૂકો જો સિંધુ હતી આ એવી સિંધુ આ જેલમ આ ચિનાબ આ રાવી બરાબર આ રાવિનાથ કે કિનારે અમૃતસર વસેલું યાદ રાખજો દોસ્તો પછી તમને જલિયા વાલા બાગ ને ઇતિહાસ કાઢી ઘણો નીકળે હવે ત્યાં થી ને ત્યાં થી જ્યાં થી રાવી ઉદ્ભવી છે ત્યાં થી નથી એક બીજી નદી ઉદ્ભવે અને એ નદી નું નામ શું છે તો કે એ નદી નું નામ છે બિયાસ સાહેબ ક્યાં થી બિયાસ ઉદ્ભવે બિયાસ નામ ની નદી છે એ વ્યાસ કુંડ માંથી ઉદ્ભવે ક્યાં થી ઉદ્ભવે છે વ્યાસ કુંડ માંથી આ નદી ઉદ્ભવે છે કઈ જગ્યા પર આવેલો છે તે ધોલાધર એક જ મિનિટ એ જ રોહતાંગ શ્રેણી છે અને એ જ રોહતાંગ પાસ છે એ રોહતાંગ પાસમાંથી નત્ય બ્યાસકુંડ છે બ્યાસ કુંડમાંથી એક નદી ઉદ્ભવે જેનું નામ છે બિયાસ શું નામ છે દોસ્તો બિયાસ બિયાસ એટલે એક એવી નદી કે જે ભારતમાં જ ઉદ્ભવી સિંધુ નદીની કોઈ સહાયક નદીને મળતી હોય કોને મળે છે સતલજ નામની નદીને મળે છે કઈ નદીને મળે સતલજ દોસ્તો બિયાસની એક સહાયક નદી કહું બિયાસ નામની નદીની એક સહાયક છે જેનું નામ છે પાર્વતી અને પાર્વતી નામની નદીના કિનારે કુલ્લુ વસેલું છે જ્યારે બિયાસ નામની નદીના કિનારે તમને ગમે એવું ફરવા જવું બરાબર વિચારો ઘણા બધા હશે અને એવું મનાલી નામનું શહેર અહીંયા વસેલું છે તો કુલ્લુ મનાલી જે તમે કહો ને કુલ્લુ પાર્વતી કિનારે બિયાસ જે છે એ બિયાસ મનાલી મનાલી જે છે એ મનાલી બિયાસ નદીના કિનારે વસેલું છે દોસ્તો આગળ જતા બે નદી ભેગી થઈ ગઈ બે નદી ભેગી થઈને કોને મળી ગઈ એનો અંત થઈ ગયો સતલજ નામની નદીમાં હરિકે નામના સ્થળે કયા સ્થળે દોસ્તો હરિકે નામના સ્થળે અહીંયા એક બેરેજ બની ગયો છે બેરેજ ને આપણે હરિકે બેરેજ ના નામે ઓળખીએ છીએ મુખ્યત્વેનો પ્રવાહ ક્ષેત્ર હિમાચલ પ્રદેશ ત્યાંથી પંજાબ માં જાય છે આ બે આપણે યાદ રાખવાના છે સાહેબ આની પર બંધાયેલો કોઈ બોંગ બંધ ખરો તો કે હા હિમાચલ પ્રદેશ નામના રાજ્યમાં પોંગ નામનો બંધ આ નદીની ઉપર બંધાયેલો બંધ છે કયો બંધ પોંગ નામનો બંધ આ નદીમાં બંધાયેલો બંધ છે રાઈટ કાંગડા ઘાટી એક ઘાટી છે ત્યાંથી પ્રવેશથી આ એક નદી છે નદી 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 જે સૌથી સૌથી નાની નાની છે છે ટૂંકી દોસ્તો બિયાસ બિયાસ પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લી જેને આપણે ઓળખીએ છીએ સતલજ નામે જેને આપણે ઓળખીએ છીએ સાતુદ્રી નામે સતલજ અથવા તો સાતુદ્રી સાહેબ ક્યાંથી ઉદ્ભવે ટ્રાન્સ હિમાલયમાંથી

ક્યાંથી ઉદ્ભવી કૈલાશ રેણી તિબેટમાંથી તેનું નામ આનું હોવું જોઈએ જોઈએનું નામ કંઈક અલગ હશે આનું નામ છે લાંગચેન ખંબન શું નામ છે દોસ્તો લાંગચેન ખંભન સિંધુનું નામ હતું સિંગી ખંભન આનું નામ શું છે લાંગચેન ખંબન અંદાજિત ચૌદસોને ચાલીસ કિલોમીટર વહેણ પામતી આ નદી છે આ નદી ભારતમાં પ્રવેશે ભારતમાં હિમાચલ પ્રદેશ નામના રાજ્યમાં પ્રવેશે જ્યાં એક પાસ આવેલો છે જેનું નામ છે શિપકીલ્લા આ સિપકીલા પાસ થી ભારત માં પ્રવેશે હિમાચલ પ્રદેશ માં પ્રવેશે ત્યાં થી આગળ જાય આગળ જાય પંજાબ માં જાય છે આના કિનારે વસેલા શહેરો આ દોસ્તો આના કિનારે વસેલું છે ફિરોજપુર અને ફિરોજપુર ની સાથો સાથ હજી એક શહેર આ નદી ના કિનારે છે અને એ છે લુધિયાણા રાઈટ કયું શહેર છે લુધિયાણા ફિરોજપુર અને લુધિયાણા સતલજ એટલે કે સતુદ્રી નામની નદી ના કિનારે વસેલા છે આ નદી ઉપર એક બંધ બંધાયો છે આ નદી ના આ આ નદીના બંધના કારણે સરોવરનું નિર્માણ થયું છે જેનું નામ છે ગોવિંદ સાગર સરોવર એવું સરોવર ગોવિંદ સાગર સરોવર દોસ્તો ગોવિંદ સાગર સરોવર એટલે કેવું સરોવર ગોવિંદ સાગર સરોવર એટલે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર એટલે ગોવિંદ સાગર સરોવર છે આ નદી પર બંધાયેલા બંધો આ નદી પર બંધાયેલા બંધ છે ભાખરા નાંગલ એ સાહેબ બે બેને ભેગા લઈ લ્યો ભાખરા નાંગલ એક છે બે છે ખાલી બે જ નથી બે અલગ અલગ રાજ્ય છે ભાખરા ઇઝ લોકેટેડ ઇન હિમાચલ પ્રદેશ નાંગલ ઇઝ લોકેટેડ ઇન પંજાબ માનજો તમે હિમાચલ પ્રદેશ અને પંજાબ ની બોર્ડર પર ભાખરા નાંગલ જેવા બંધ આપણને જોવા મળશે હવે દોસ્તો અહિયાં પાણી વધે છે પાણી વધે છે એનો સમજે ક્યાંથી વધે એ શું વળી દોસ્તો નદી માથાકૂટ નું ઘર હોય નદી એટલે ઘણા બધા ઇશ્યુઝ રાઈટ પાણીના કારણે લોકો ઝઘડતા હવે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા ભારત પાકિસ્તાન ના ભાગલા પડી ગયા જતા આ સિંધુ કોની આ જેલમ કોની આ ચિનાબ કોની આ રાવી કોની આ બિયાસ કોની આ સતલજ કોની આ કઈ રીતના નક્કી થશે તો ભારત અને પાકિસ્તાન ની વચ્ચે એક સિંધુ નદી સમજોતા થયા જેને આપણે સિંધુ કરાર ના નામે ઓળખીએ છીએ રાઈટ જેને આપણે સિંધુ પેક્ટ ના નામે ઓળખીએ છીએ જેને આપણે ઇન્ડસ્ટ્રીટી ના નામે ઓળખીએ છીએ સરજી ભારત તરફથી કોણ બેઠું હતું ચેર પર અને પાકિસ્તાન તરફથી ચેર પર નહીં પણ નીચે કોક બેઠું હતું રાઈટ એ કોણ હતું ભારત તરફથી આપણા જવાહરલાલ નેહરુજી હતા જ્યારે પાકિસ્તાન તરફથી આયુબ ખાન હતા કોણ હતા આયુબ ખાન આ બંનેની વચ્ચે એક સમજોતા થયા વર્લ્ડ બેંક જે છે એ મધ્યસ્તા કરે છે કઈ જગ્યા પર થાય દોસ્તો કરાચી નામના સ્થળે થાય છે જે જગ્યા પર સિંધુ નદીનો અંત થાય છે ક્યારે થાય છે ઇન ધ ઇર ઓફ નાઇન્ટીન સિક્સટી ઈસવીસન ઓગણીસો સાહીઠ ની સાલમાં આ કરાર થાય છે વર્લ્ડ બેન્ક વર્લ્ડ બેન્ક જે છે વર્લ્ડ બેન્ક મધ્યસ્થા કરે છે જવાહરલાલ નહેરુ અને આયુબ ખાન બંને ઇન્ડસ્ટ્રીટી મતલબ કે કોઈ એક દેશ ત્રણ નદી ઉપર ટકાનો ભાગ ધરાવશે હિસ્સો ધરાવશે તો બીજો દેશ વીસ ધરાવશે તો બીજી ત્રણ નદીઓ છે એમાં જેટલો ભાગ જે વીસ ટકા ધરાવતો એ ધરાવશે તો નદીઓ કેટલી ટોટલ છ પેલી કઈ સિંધુ બીજી કઈ જેલમ ત્રીજી કઈ ચિનાબ પછી રાવી પછી બિયા પછી સતલજ તો આ પહેલી ત્રણ નદીઓ છે પાકિસ્તાનના પક્ષે ગઈ આમાં પાકિસ્તાન કેટલા ટકા જેટલો હિસ્સો એસી ટકા જેટલો અને ત્રીજી ત્રણ બીજી ત્રણ જે છે એ ભારતના પક્ષે ગઈ ભારતનો કેટલા ટકા હિસ્સો એસી ટકા જેટલો હિસ્સો તરત તમે કેસો કે સાહેબ સિંધુ આપડા આમ નો રખાય રખાઈવા વાત સાચી પણ સિંધુ તમે રાખ્યું હોય તો તમે સિંધુ ને લાવવા હાટુ કારાકોરમ ને ટપાડવાની એમ થઈ ગઈ લેહ લદ્દાખ ને ટપાડવાની ચાસ્કર ને ટપાડવાની મહા હિમાલય ને ટપાડવાની આટલું ટપાડો ને ભુંગરા નાખો ત્યાં સુધીમાં તો હું તેમ આખું પાકિસ્તાન ખરીદે જાય રાઈટ એટલે આપણે આ ત્રણ નદી આપણા પક્ષે રાખી હવે જો અહીંયા પાછું કેવું મૂકવામાં આવ્યું એવું મૂકવામાં આવ્યું કે જો આ એસી ટકા જેટલો હિસ્સો રાવી બિયાસ સતલજ નો ભારત વાપરશે વીસ ટકા જેટલો પાકિસ્તાન ભારત એસી ટકા કરતા વધારે પાણી રોકી શકશે નહીં સમજાય છે આપણે પાકિસ્તાન એવું નહીં કહીએ કારણ કે આપણી પાસે વીસ આપણી પાસે આપણે રોકી નથી શકતા વીસ જેટલું જ રોકશું પછી પાકિસ્તાનમાં આવી જવું પછી પાકિસ્તાન જે કરે ઢાંકણી લે જે કરે કેમ કે પાછું આપણી સાઈડ આવવાનું નથી એટલા માટે સમજાઈ ગયું સાહેબ યાદ ન રહે ને તો આ ટ્રીટી યાદ રાખવા માટે સરાબી યાદ રાખજો શું યાદ રાખવાનું છે સરાબી સતલજ રાવી અને બિયાસ ભારતના પક્ષે આવી હતી એસી જેટલો ભાગ આપણો બરાબર આપણે એમ કહેવાનું છે કે ઈસવીસન ઓગણીસો સાહીઠ ની એક એક આયુબ ખાન કઈ નદી દીધો સિંધુ નદીમાં ડુબાડી દીધો એટલું યાદ રાખવાનું ઓગણીસો સાહીઠ ની સાલ શરાબી હતો આયુબ ખાન આયુબ ખાન ને પકડો લઈ ગયા જવાહરલાલ નહેરુ અને સિંધુ નદીમાં ડૂબાડી દીધો યાદ રેખ નહીં હવે આપણી માનસિકતાની વાત સમજાવું કે આ લોકો આ લોકો સામે આપણે બાળી એસી ટકા જેટલું પાણી આપણે વાપરી જ ના થકવાના કોઈ એટલે ઇન્દિરા ગાંધી કેનાલ નીકળી અહીંથી અહીંયા રાજસ્થાન સુધી સમજો એટલે શું કામ સાહેબ આ કહ્યું તો કે જો અહીંયા એક નદી છે જેનું નામ છે બિયાસ અહીંયા એક નદી છે સતલજ ત્રણ નદીમાંથી બે મુખ્ય નદીના પાણી રોકી લીધા અને અહીંયાથી એક પાઇપ લાઈન ખયા રાજસ્થાન હોધી રાજસ્થાનના રણમાં ટોટી લગાવીને આપણે પાણી છાંટવી સમજાઈ ગયું કાંઈ નો થાય કાંઈ વાંધો નહીં પણ પાકિસ્તાન ને એંસી ટકા કરતા વધુ પાણી દેવાનું નથી પાય બરાબર એવી રીતના એક કેનાલ નીકળી અને આપણે ઇન્દિરા ગાંધી કેનાલના નામે ઓળખીએ કેના નામે ઓળખીએ ઇંદિરા ગાંધી કેનલના નામે ઓળખીએ છીએ સમજાઈ ગયું ને તો આપણી માનસિકતા સમજાવી રાઈટ અને પાકિસ્તાનને હજી કીધું છે કે હજી હજી અમે અમે થોડાક ઉદાર દિલના છીએ હજી ઉદારતા બક્ષી રહ્યા છીએ એટલે ધ્યાન રાખજો નગર હટાઈ જશો સમજાઈ ગયું ચલો તો આત્રે રેવાખંડે ખંડે ભગવાનનો પહેલો અધ્યાય એટલે કે ગંગા નદી તંત્રની બેન સિંધુ નદી તંત્ર ખતમ થાય છે તો હવે એની બીજી બેન જે છે જેનું નામ છે ગંગા નદી આ ગંગા નદી તંત્રને આપણે ભણીએ ગંગા નદી તંત્ર એટલે ભારતનું સૌથી મોટું નદી તંત્ર ગંગા નદી તંત્ર એટલે ભારતનું સૌથી મોટું નદી તંત્ર જેમાં ગંગા અને ગંગાની સહાયક નદીઓથી આ નદી તંત્રનું નિર્માણ થાય સરજી ગંગા નામની નદીમાં મુખ્ય નદી કઈ છે ગંગા સાહેબ ગંગા નામની નદી જે છે ગંગા નદી નદીની કુલ લંબાઈ કેટલી છે પચીસ પચીસ કિલોમીટર છે કેટલા કિલોમીટર પચીસ પચીસ કિલોમીટર ગંગા જે છે એ ગંગા કેટલા રાજ્યમાં વહે ઉત્તરાખંડમાંથી ઉદ્ભવી ઉત્તર પ્રદેશમાં જાય ઉત્તર પ્રદેશથી આગળ જઈ અને બિહારમાં જાય અને બિહારથી આગળ જઈ પશ્ચિમ બંગાળમાં આ નદી હુગલીના નામથી સમાપ્ત થાય છે ઓકે સરજી ડર સર ગંગા નામે નથી ઉદ્ભવતી આવું હે રાઈટ તો દોસ્તો સૌથી પહેલા તમારે અહીંયા ત્રણ ગ્લેશિયરો યાદ રાખવાના છે આ ત્રણે ત્રણ ગ્લેશિયર ઉત્તરાખંડમાં છે હિમાચલ પ્રદેશની નદીઓ ભણી ગયા ભણી ગયા હવે ઉત્તરાખંડમાં સૌથી પહેલું ગ્લેશિયર છે એનું નામ છે ગંગોત્રી બીજું ગ્લેશિયર છે એનું નામ છે યમુનોત્રી બરાબર યમુનોત્રીંધું થઈ ગયું યમુનોત્રી ગંગોત્રી ખાલી ટર્ન યમુનોત્રી પછી ગંગોત્રી અને છેલ્લું ગ્લેશિયર છે છે એનું નામ સંતોપત હવે સમજો એક જગ્યા પર આપણે જોયું ગંગોત્રી યમુનોત્રી એક જગ્યા પર આપણે જોયું ગંગોત્રી અને એક જગ્યા પર આપણે જોયું સંતોપથ और दोस्तों जी यमुनोत्री नाम नो ग्लेशियर छे ए जगह थी एक नदी उद्भवती है और उस नदी उस नदी का नाम क्या है उस नदी का नाम है उस नदी का नाम है यमुना कई नदी छे आ नदी छे यमुना दोस्तों गंगा गंगानी जाओ जलाली समझाऊ तुम्हें गंगानी जाओ जलाली ये छे के 1375 किलोमीटर लंबी तो येनी सहायक नदी राखे भाई समझाई गयो <coughs> સમજાઈ ગયું કે નહીં તો એવી એક એક નદી યમુના છે છે જેની લંબાઈ કિલોમીટર ઓકે હવે ગંગોત્રી ગ્લેશિયર સરજી હું કહી દઉં હું કહી દઉં ગંગોત્રી નામના ગ્લેશિયર નદી નીકળે લખો ગંગા આવું કરે એટલે કવિને કાઢે ટહળીને બહાર ગંગોત્રી નામના ગ્લેશિયરમાંથી જે નદી નીકળે એનું નામ છે ભગીરથી કઈ નદી છે ભગીરથી સમજાઈ ગયું જયારે સંતોપત નામના ગ્લેશિયર માંથી એક નદી નીકળે અને એ નદીનું નામ છે અલકનંદા કઈ નદી છે અલક બરાબર એવી એક નદી નીકળી ત્રણ નદી યમુનો યમુના ગંગોત્રી માં ભગીરથ સંતોપથ માંથી અલકનંદા નામની નદી ઉદભવી છે કમ્પ્લેટ સમજાણું મગજમાં ચડ્યું કે નહીં હા સાહેબ સમજાણું મગજમાં ચડ્યું બધું કમ્પ્લેટ જઈ રહ્યું છે કોઈ વાંધો છે નહીં હવે સમજો ગંગોત્રી નામના ગ્લેશિયરમાંથી નીકળતી ભગીરથી નામની નદીને એક નદી આવીને મળે નદી છે નદી મિલે બાત બન જાય અને એનું નામ છે ભિલંગના અને આ ભિલંગના નામની નદી જ્યાં મળે ને દોસ્તો ત્યાં એક મસ્ત એવો એક ડેમ બાંધવામાં આવ્યો છે જે ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો ડેમ છે મોસ્ટ એલિવેટેડ ડેમ ઓફ ઇન્ડિયા અને એનું નામ છે ટેહરી કયો બંધ છે ટેહરી નામનો બંધ છે કયો બંધ છે ટેહરી નામનો બંધ ડન કમ્પ્લેટ સાહેબ ગંગોત્રી ભિલંગના સમજાઈ ગયું ભગીરથી સમજાઈ ગયું સંતોપથ વાળું કઈક આગળ હલાવો અલકનંદા નામની નદી ત્યાંથી નીકળે આજ અલક નામના અલક નંદા નામની નદી જ્યાંથી નીકળી છે દોસ્તો એ જ નદીને એક નદી આવીને મળે અને એ નદીનું નામ છે ધૌલી ગંગા સૌથી પહેલા કઈ નદી મળે ધૌલી ગંગા જેવી ધૌલી ગંગા એક વસ્તુ ફિક્સ કરી લ્યો અલકનંદા ને જયારે જયારે કોઈ નદી મળશે એટલે કે પ્રયાગ બનશે

હજી એક નદી મળે અહીંથી આવતી બહુ મોટી બહુ મસ્ત થી નીકળતી અહીંયા જે પ્રયાગ બને મંદાકીની મળતા જે પ્રયાગ બને એ પ્રયાગ ને આપણે ઓળખીએ છીએ રુદ્ર પ્રયાગના નામે કેના નામે ઓળખીએ રુદ્ર ના નામે અને હજી એક નદી છે નદીનું નામ છે પિંડાર જયારે પિંડાર નામની નદી આવી અને આને મળે જેને પિંડારી પણ કહેવાય છે દોસ્તો આનું બીજું નામ પિંડારી છે અને પિંડાર નામની નદી જ્યારે મળે ત્યારે એક પ્રયાગ બને જેનું નામ છે એક આવી ગયું હવે આ બની એનું આપણે કહી છીએ કર્ણ પ્રયાગ કયો પ્રયાગ બન્યો કર્ણ પ્રયાગ તો ચાર પ્રયાગ બન્યા અલગ નંદા ધોલી ગંગા વિષ્ણુ પ્રયાગ અલગ નંદા નંદા કે પ્રયાગ અલગ નંદા પિંડાર કર્ણ પ્રયાગ અલગ નંદા મંદા કે એક મૂવી હતું ને મૂવી હતું કેદારનાથ આ કેદારનાથ થી નીકળે જયારે અલકનંદા ક્યાંથી નીકળે છે એ બદ્રીનાથ પાસેથી નીકળે છે તો જો મજા આવી ગઈ ને રાઈટ કેદારનાથ નામના મૂવીમાં જે ઓલી સારાલી ખાન હતું એનું નામ હતું મંદાકરી મુકુ રાઈટ મુકુ જે પૂરે આસમાન કા જલ નિગલ جاتی છે રાઈટ ઠંડે ઠંડે પાણી સે નાના ચાહીએ ઉસસે આપકા આઈક્યુ લેવલ જ્યાદા હો જાતા હૈ બરાબર તમ કદાચ મૂવી જોયું હોસે ખૂબ સુંદર એવું એક મૂવી હતું કેદારનાથ મુવી કેદારનાથ માં સારા અલી ખાન નું નામ હતું મંદાકીની એના ઉપર તમને ખબર પડી જોઈએ કે કેદારનાથ મંદાકીની નામની નદીના કિનારે વસેલું છે એમ કઉ છું તમારો હગ પણ થાય ને હગ પણ ન્યાય પ્રશ્નો કામ લાગે ખાલી ટેટમાં નહીં જ્યારે તમે જોવા ને બાયોડેટા કદાચ એમ પૂછી નાખ બોલો ભાઈ કર્ણ પ્રયાગ ક્યારે બને અને ના પડ્યું આપણને ગમતું પાત્ર હાથમાં વ્યવું જાય સમજો એટલે નોલેજ છે ને નોલેજ ઇઝ અ પાવર ઓફ કરંટ સેન્ચુરી સમજાઈ ગયું તો હું તો કઉ છું લેટ લેવાનું જ્યાંથી મળે જેટલું મળે એટલું ઓકે ચલો મુકુ હા મુકુ યાદ રાખવાનું હવે જયારે આ ભગીરથી અને મળે ત્યારે એનું નામ છે દેવપ્રયાગ પ્રયાગ અને દેવ પ્રયાગ નામની જગ્યાથી ગંગા ને ગંગાનું નામ મળે દોસ્તો આવો પ્રશ્ન ગંગા ને ગંગાનું નામ ક્યાંથી મળે દેવ થી ગંગા નામની નદી કઈ જગ્યા થી મેદાન માં પ્રવેશે તો યાદ રાખવાનું હરિદ્વાર થી મેદાન માં પ્રવેશે એની પહેલા તો કે હિમાલયમાં જ વહેતી હતી રાઈટ અને પ્રયાગરાજ નામની જગ્યા પર જો ત્રીજો પ્રયાગ નો પ્રયાગરાજ નામની જગ્યા પર યમુના અને ગંગાનું મિલન થાય છે એક ત્રીજી નદી સરસ્વતી પણ અહીંયા પાતાળમાંથી આવી મળે છે એવું કહેવાય છે એટલે અહિયાં ત્રિવેણી સંગમ થાય અને અહીંયા હર્ષવર્ધન નામના રાજા તમને ખ્યાલ છે ધર્મ પરિષદ નું આયોજન કરતા ગુજરાતના કોઈ વ્યક્તિને પણ બોલાવ્યા હતા અને એનું નામ હતું ધ્રુસેન બીજો સેકન્ડ ઓકે ચલો ડન આમાં કઈ વાંધો ધીમે ધીમે સ્પીકર જે છે એ સ્પીકર ડલ પડતું જાય છે ધીમું પડતું જાય છે હે ને પણ કઈ વાંધો નહીં સાહેબ જેટલું હાલે ને ત્યાં સુધી આપણે હાંકવાનું છે હું જરાય થાયકો નથી શરીર થાકી ગયું હશે કદાચ પણ મારું મન મન જે જે છે છે મક્કમ મક્કમ અને મને વ્યક્તિ આવે ને તોડી જ નાખે છે હવે આપણે વાત કરીએ યમુના રાઈટ આનું બીજું નામ છે કાલિંદી અને એટલા જ માટે તમે કદાચ શ્રી કૃષ્ણ ભગવાન ના કઈ સંવાદો ક્યાં ખાંભરતા હોય ત્યાં ઓલા વ્યાસપીઠ પર બેઠેલા જે ગુરુજી હોય બોલતા હોય કે કાલિંદી નદીના કિનારે કૃષ્ણ અને કૃષ્ણ કૃષ્ણના સખાઓ રાધાઓ ખુબ સુંદર રીતના રાસ નું આયોજન થઈ રહ્યું છે બધી વાતો ક્યાંથી યમુનોત્રી નામના ગ્લેશિયર માંથી નીકળે કઈ કઈ પર્વતમાળા માળા હશે સાહેબ યાદ કરો કુમાઉ શ્રેણી જોઈ હતી આપણે મસૂરી શ્રેણી જોઈતી નાગટિંબા શ્રેણી ધોલાધર શ્રેણી હતી બે ભાગ પડ્યા હતા પશ્ચિમ તરફ નો ભાગ હતો રાઈટ અને પશ્ચિમ તરફ ના ભાગને કઈક અલગ નામે ઓળખો તમારે મન કહેવાનું છે

કોઈ પણ સહાયક નદીઓમાં જો ગણતરી થાય તો આ નદી સૌથી મોટી સહાયક નદી છે આ નદીના કિનારે વસેલા શહેરોની જો કદાચ વાત કરીએ તો આ જ નદીના કિનારે દિલ્હી છે મતલબ નજીક આ જ નદીના કિનારે આગ્રા છે રાઈટ આગ્રા છે દિલ્હી છે આ નદીના કિનારે ઈટાવા છે બરાબર પ્રયાગરાજ જે છે એ પ્રયાગરાજાના સંગમ સ્થાને છે આ યાદ રાખવાનું છે દિલ્હી આગ્રા ઈટાવા મથુરા મથુરામાં વાગી મોરલી ક્યાં વાગી અહીંયા વાગી ભાઈ સમજો દિલ્હી આગ્રા મથુરા ઈટાવા વગેરે વગેરે તો ઘણા બધા એવા સ્થળો પણ જોવા મળ્યા ને દિલ્હીની નદી છે આગ્રાની નદી છે આગ્રા યાદ આવે તાજમહેલ આવે તાજ તાજમહેલ ની બાજુમાં નીકળતી નદી આ છે બરાબર મથુરા રાઈટ તો મથુરા જે છે મથુરા શ્રી કૃષ્ણ ભગવાન તરત આપણને યાદ આવી ગયા ઓકે ઈટાવા આ ઈટાવા શહેર પણ જે ઉત્તર પ્રદેશનું શહેર છે જે યમુના નામની નદીની કિનારે વસેલું છે આની સહાયક નદીઓમાં સૌથી મોટી લાંબી સહાયક નદી છે ચંબલ કઈ નદી છે દોસ્તો ચંબલ મધ્યપ્રદેશમાંથી મહોકેટથી આ નદી ઉદ્ભવે છે અને રાજસ્થાનમાં ચમરાવતીના નામે ઓળખવામાં આવે છે આની પર બંધાયેલા બંધોની વાત કરીએ દોસ્તો તો અલગ અલગ બંધો બંધાયા છે રાઈટ એક છે જવાહરલાલ નહેરુ સાગર બંધ પછી એક ગાંધી સાગર બંધ બંધાયો છે એક જવાહરલાલ નહેરુ બંધ બંધાયો છે અને એક છે મહારાણા પ્રતાપ સાગર બંધ મહારાણા પ્રતાપ સાગર બને દોસ્તો આ યમુના આ આ ચંબલ નામની નદીના કિનારે વસેલું એક શહેર બહુ યાદ રાખવા જેવું છે નામ છે કોટા જેના એડ્યુકેશન માટે જાણીતું છે ચંબલ એની એની બીહડ માટે જાણીતું છે એની ઉબડ ખાબડ સ્થળાકૃતિ બેડલેન્ડ ટોપોગ્રાફી માટે જાણીતું છે અને એટલા જ માટે આ ચંબલ યાદ આવે એટલે તરત આપણને ત્યાંની ડાકુ પ્રવૃત્તિઓ યાદ આવે ચંબલના ડાકુઓ પાનસિંહ તોમર અહીંયાનો હતો ભાઈ રાઈટ ફૂલન દેવી બરાબર ને જે સંસદ બની હતી બરાબર તો એ આ બધા ક્યાં આ બધા ચંબલના આ ચંબલની નદી છે અહિયાં આવેલો માળવાનો ઉચ્પપ્રદેશ છે એને છેદતી નદી છે ચમરાવતીના નામે એને ઓળખાય છે આ ચંબલની એક સહાયક છે જેનું નામ છે બનાસ હવે સાહેબ એ ખોટું ભણાવવાનું ચાલુ કર્યું જીપીએસસી ની પરીક્ષામાં પ્રશ્ન હતો નિમ્નલિખિત કથનો તપાસો પૂર્વી બનાસ ચંબલની સહાયક છે તબલા તોડ વિધાન સાચું એ જ બનાસ ત્યાંથી નીકળે છે ત્યાંથી એક બીજી બનાસ નીકળે એક ગુજરાતમાં આવે અને એક ચંબલને મળે ચંબલને મળે એને પૂર્વી બનાસ કહેવાય એને શું કહેવાય એના પૂર્વી બનાસ નામે ઓળખવામાં આવે છે ચલો સાહેબ કમ્પ્લીટ થઈ ગયો મગજમાં ચડતા એકદમ ફાવતા હૈ આગળ વધતા હે ચલો ચંબલ પછી એક નદી છે જેનું નામ છે સિંધ આ મધ્યપ્રદેશમાંથી માંથી જ નીકળે એક છે કેન એક છે બેતવા કેટલા તવા બે તવા આ બધું આમ જોઈએ ને તો મધ્યપ્રદેશમાંથી માંથી નીકળે વિંધ્યા રેન્જ માંથી નીકળી એની આગળ અમરકંટક નો ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી એક નદી નીકળે છે અને એ નદી કોને મળે છે એ નદી હવે મળતી એ અને ગંગાને મળે છે જેનું નામ છે નદી કઈ નદી છે યમુના કરી રહ્યા યમુનાની જ વાત કરશું સિંધ કેન અને બેતવા કેન તમને એમ થાય સાહેબ યાદ આવ્યું યાદ આવ્યું અંડરટેકર નો ભાઈ આ એ કેન નહીં સિંધ કેન અને બેતવામાં દોસ્તો યાદ રાખજો કેન અને બેતવા સિંધ કેન અને બેતવા

અ વોટર લિંકિંગ પ્રોજેક્ટ બરાબર એ જે સમય દરમિયાન અટલ વિહારી વાજપેયી સાહેબની સરકાર હતી એ સમય દરમિયાન અહીંયા શરૂઆતની વાત કરી હતી અને આજે આ આના માટે બજેટ ફરવાઈ ગયું છે આનું કામ ચાલુ થઈ ગયું છે અને પહેલી નદી જોડે પરિયોજના એટલે કેન અને બેતવા પરમ દિવસના પેપરમાં હોય તો મારા ગણાશે ઓકે ચલો હવે એવી સિંધ કેન અને બેતવા આ જ બેતવાની એક સહાયક નદી છે જેનું નામ છે ધસાણ નદી શું કામ યાદ કરશું બુંદેલખંડની વાત કરી તો બુંદેલ યાદ આવે શું યાદ આવે ચંદેલ ના રાજપૂત શાસકો એ યાદ આવે શું યાદ આવે નાગર શૈલીમાં તૈયાર થતા ખજુરાહોના ટેમ્પલ દોસ્તો ખજુરાહોના મંદિર અહીંયા છે દર ફેબ્રુઆરી મહિનામાં દર ફેબ્રુઆરી મહિનામાં ખજુરાહો ઉત્સવ ઉજવાય છે શું ઉજવાય છે દર ફેબ્રુઆરી મહિનામાં ખજુરાહો ઉત્સવ જે છે એનું આયોજન થાય છે ઓકે તો એ ખજુરાહો જે છે એ ખજુરાહોના ટેમ્પલ્સ ક્યાં છે આ ધસાણ નામની નદી જે છે એના કિનારે ખજુરા વસેલું છે દોસ્તો આ ખજુરા એટલે એટલું સિમ્પલ નથી આ ખજુરા જે છે એ ખજુરા વર્લ્ડ હેરિટેજ સાઈટ છે રાઈટ તો યાદ રાખવાની વાત છે આ તો ઓકે ચલો ડન કમ્પ્લીટ યમુનામાં કઈ ઘટતા હે સાહેબ કઈ નહીં ઘટતા એકદમ મજામાં આવતા હે બરાબર ત્યાંથી આપણે આગળ વધતા હે સહેજ પાણી પી લો પછી આપણે આગળ વધીએ ચલો yes <clears throat> <Chalo. clears throat> okay આગળ વધીએ આગ્રા મથુરા ઈટાવા વગેરે જેવા શહેરો જે છે આ નદીના કિનારે કાલિંદી પણ બીજી સહાયક નદી જે આપણે ગંગાની સહાયક નદી જોઈએ એનું રામ ગંગા રામ ગંગા યાદ આવે એટલે તરત આપણને ઘણું બધું યાદ આવે એને રામ તેની ગંગા મેલી હો ગઈ પાપીઓ કે પાપ ધોતે ધોતે દોસ્તો જો તમે હિમાલય ફરી રહ્યા છો તો હિમાલયમાં નૈનીતાલ ફરવા જાજો આ નૈનીતાલની પહાડીઓ છે ને ત્યાંથી આ રામ ગંગા નામની નદી નીકળે છે આ રામ ગંગા નામની નદી ગંગાને જઈ અને મળી જાય છે કઈ જગ્યા પાસે કનોજ પાસે કનોજ રાજા હર્ષવર્ધન તરત આપણને યાદ આવી ગયું તે કનોજ પાસે જઈ અને ગંગાને મળી જાય આમ જોઈએ તો પાંચસો ને છન્નું એટલે છસો કિલોમીટર જેટલી એ નદીનો વ્યાપ છે આ નદીમાં બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે આ નદી એક નેશનલ પાર્કની વચ્ચેથી વહે અને એ નેશનલ પાર્કનું નામ છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક કયું નેશનલ પાર્ક છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક જીમ કાર્બેટ નેશનલ પાર્કની વચ્ચેથી આ નદી પ્રવાહિત થાય છે અને એનું નામ હવે રામગંગા નેશનલ પાર્ક થઈ ગયું છે દોસ્તો આ જીમ કાર્બેટ નેશનલ પાર્ક એટલે સૌથી પહેલું નેશનલ પાર્ક છે સૌ પ્રથમ નેશનલ પાર્ક છે જેનું નામ હતું હેલી નેશનલ પાર્ક શું નામ હતું દોસ્તો હેલી નેશનલ પાર્ક ત્યાંથી આગળ જઈએ તો બીજી નદી છે રામગંગા છે તો પછી આવશે ગોમતી કઈ નદી ગોમતી હાલ કાના તને ગોમતી માં નવડાવું કોડીલા કાન કાના રહી ના શકું વિના આવું કઈક તમ સાંભળવું હશે કદાચ રાઈટ ગોમતી નદી જે છે ફુલજર નામના એક સરોવર માંથી ઉદભવે છે એ એ ગાજીપુર ગાજીપુર નામની નામની જગ્યા જગ્યા ખાતે ખાતે ગંગા નદીમાં સમાઈ જાય છે બહુ બેઝિક ડિટેલ આપણે લેવાના છે આ ગોમતી નામની નદી શું કામ યાદ કરશું દોસ્તો લખનઉ જે છે લખનઉ જે છે લખનઉ નામનું શહેર જેને આપણે ઉત્તર પ્રદેશનું મુખ્ય મથક કહીએ છીએ લખનઉ રાઈટ લખનઉ નામનું શહેર જેને આપણે નવાબો નું શહેર કહીએ છીએ એ લખનઉ આ નદીના કિનારે વસેલું સાડા ચારસો ચારસો પંચોતેર કિલોમીટર જેટલી આ નદી ગાઝીપુર પાસે જઈ સમાપ્ત થાય રામ ગંગા ગોમતી હવે આવી ઘાઘરા કઈ નદી આવી ઘાઘરા નામની નદી શારદા નામની નદી લીલી શારદા કઈ નદી છે શારદા દોસ્તો આ શારદા નામની નદી કાલી નદી બરાબર શારદા એ જ કાલી કાલી એ જ શારદા ક્યાંથી નીકળે શારદા નામની નદી તો કે શારદા નામની નદી નીકળે છે મિલામ ગ્લેશિયરમાંથી માંથી ક્યાંથી નીકળે મિલામ હિમ નદી માંથી મિલામ ગ્લેશિયરમાંથી માંથી આ નદી ઉદભવે છે અને આ નદી જે છે એ નદી ઘાઘરામાં સમાય છે કેમાં સમાય છે મતલબ કે ઘાઘરા નામની નદી છે ઘાઘરા નામની નદીમાં આ નદીનો અંત થાય છે આ નદી પર શારદા બંધ બંધાયો છે શારદા પરિયોજના ઉત્તર પ્રદેશમાં છે બહુ મહત્વની વાત હોય તો આ નદી કાલી નદી શારદા નદી ભારત અને નેપાળની સરહદ બનાવે અને ભારત અને નેપાળ વચ્ચે વિવાદિત છે આ નદી રાઈટ એક વખત પ્રશ્નમાં હતો કારણ કે તમને ખ્યાલ છે કે ભારતમાં નેપાળમાં જયારે ઓલી ઓપી કોહલીની સરકાર હતી કેપી ઓલીની સરકાર હતી સોરી તો એ કેપી ઓલીની જયારે સરકાર હતી એ સમય દરમિયાન ભારતનો ઘણો ખરો વિસ્તાર એ લોકોએ એના મેપમાં લઈ લીધો હતો પછી અમને સમજાવવું પડ્યું કે મંચુરિયન ડ્રાય મંચુરિયન ગ્રેવી હક્કા નુડલ્સ ને બધું બનાવવા તમે અહીંયા આવો અને અમારો વિસ્તાર લઈ જશે એવું તો કેમ ચાલવી લેશું અમે હે એટલે રહેવા દીધું દોસ્તો આને જ ગૌરી ગંગા કહેવાય નેપાળમાં કાલી પણ કહેવાય ઓકે ત્રણસો પચાસ કિલોમીટર જેટલી વહેણ પામતી આ નદી છે કોને મળી ઘાઘરાને મળી ગઈ છે તો વાત કોની થશે ઘાઘરાની વાત થશે રાઈટ આમ ઘાઘરા જોઈએ તો હિન્દીમાં અને આપણે લહેંગા કહેશું શું કહેશું લહેંગા બરાબર લહેંગા મેંગા એવો બધા ગીતો છે ને યા બરાબર માપચા યુંગો નામનું એક ગ્લેશિયર છે બરાબર તિબેટમાં ક્યાં તિબેટમાં માપચા યુંગો આવા જ નામો હશે બધા એ માપચા યુંગો નામના ના ઘાઘરા નામની નદી ઉદ્ભવે છે અને અને છાપરા નામનું એક સ્થળ છે રાઈટ છાપરા નામના સ્થળ પાસે બિહારમાં છે ન્યા જઈ અને ગંગા નદીને મળી જશે દોસ્તો આ ઘાઘરામાં એક વિશેષતા એ છે કે યુપી અને બિહારની સરહદનું નિર્માણ કરે ભારત અને ભારત અને નેપાળની સરહદનું નિર્માણ કાલીએ કર્યું જ્યારે યુપી અને બિહાર બંનેની સરહદનું નિર્માણ કોણ કરશે આ ઘાઘરા કરશે આ ઘાગરા એ જ તે સરયુ અને જેવી સરયુ યાદ આવે એટલે તરત આપણને યાદ આવે ફૈઝાબાદ નામનું શહેર આનું નામ અયોધ્યા કરી નાખ્યું અને અયોધ્યા નામનું શહેર જેનું નામ અયોધ્યા છે જ ગયું અયોધ્યા કા સુંદર કઈ નદીના કિનારે સરયુ સરયુ ન લખ્યું હોય સરજુ લખેલું હોય તો એ જ થાય યને જ બોલે શું બોલે યને જ બોલે રાઈટ તમે કદાચ વિસ્તારમાં જાવ ને એટલે યમુના નો કે યમુનાન કે જમુનાજી શું કે છે યમુનાજી યમુના જગ્યા એ જમુનાજી છે તો યને જ બોલશે એટલે સરયુન જગ્યા શું કેસેજુ કે સરજુ ઓકે અયોધ્યા ફૈઝાબાદ આ નદીના કિનારે રાપતી નામની નદી છે એની સહાયક નદી છે બહુ લાંબી એટલે કે એક હજાર એસી નેવ કિલોમીટર જેટલી એ નદીની લંબાઈ છે રાઈટ ત્યારબાદ છે ગંડક નામની નદી આ ગંડક નામની નદી નેપાળમાં થઈ ભારતમાં આવે બિહારમાં જઈને સમાપ્ત થાય નેપાળમાં એક પર્વત છે ધોલાગીરી આપણે હા સાહેબ ધવલગીરી નેપાળમાં આવેલા ધોલાગીરી નામના પર્વત માંથી આ નદી ઉદભવે છે ગંડક નામની નદી રાઈટ અને આ ગંડક નામની નદી માય મિસ્ટેક મિસ્ટેક આ એક છે ગંડક નામની નદી જે છે એ ના કિનારે સોનપુર વસેલું છે જે જગ્યા પર ભારત આખાનો સૌથી મોટો પશુ લેવેચનો મેળો થાય છે આમ જોઈને તો કાલી ગંડક છે ત્રિશુળ ગંગા છે બે ભેગી થાય અને ગંડક નામ ધારણ કરે ચારસો ને કિલોમીટર જેટલી આ ધરાવે છે અને આ નદી યુપી અને બિહારની સરહદનું નિર્માણ કરે અહિયાં એક નાનકડી ભૂલ હતી એક ભૂલ કાઢી નાખજો તો કે આજ ગંડકને નારાયણીના નામે ઓળખવામાં આવે છે અને આ જ ગંડકને શાલિગ્રામી નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે ત્યાંથી મળી આવતા જેવિગ્રામ છે ને એના કારણે એને શાલીગ્રામી કહેવાય છે આટલી એની સહાયક હતી લાસ્ટ સહાયક આપણે ભણવી છે એ અહીંયા હમય એમ નથી એટલે બીજે લઈ લઈએ રામગંગા ગોમતી શારદા ઘાઘરા ગંડક યાદ રહી જાય એમ છે ઈઝી છે સાહેબ કાંઈ અઘરું છે નહીં દિવાળી ધમાકા એકદમ બ્લાસ્ટ થઈ ગયા છે ભાઈ બરોબર ઘણા બધા છોકરાઓએ આ મટીરિયલ સાથેના કોર્સ પરચેસ કરી લીધા છે તમારે લેવું છે તો જો બહુ સિમ્પલ તમને સમજાઈ ગયું હેપી દિવાળી કોડ યુઝ કરવાનો છે બરાબર જનરલ કોર્સ છે હું તમને સમજાવું જનરલ કોર્સ બે વર્ષનો પરચેસ કરો ત્રેસઠસો રૂપિયા ફીસ છે ત્રણ વર્ષનો લેવાય હું તો એમ કહું નવ હજાર ચારસો ને પચાસ ફી સાહેબ આ તો તમે આઠ આઠ દીધા નવ હજાર પાંચસો અગિયાર હજાર નું મટીરિયલ તમને આપીશ ભાઈ બરાબર વિથ મટીરિયલ ની વાત હોય માય મિસ્ટેક તેર હજાર એકસો પચીસ રૂપિયા અગિયાર હજાર નું મટીરિયલ બે હજાર વધુ નહીં ખાત તમને ત્રણ વર્ષ સુધી બધા કોર્સ ફ્રી રાઈટ વેબ સંકુલ ની યુએસપી શું છે ખબર છે દોસ્તો વેબ સંકુલ શું કામ આટલી લોક ચાહના મેળવ્યું છે એની પાછળનું કારણ દોસ્તો હવે મારો ઇન્ડિયન જિયોગ્રાફીનો જ્યારે કોર્સ રેકોર્ડ થશે ને એટલે મુકાશે સમજાય છે ઇન્ડિયન કોઈ બીજા શિક્ષકો શિક્ષકો આવનારા એટલે વિદ્યાર્થીઓ પાસે ચોઈસ ઓફ ફેકલ્ટીઝ છે જેટલા મુખ્ય મુખ્ય વિષયો છે ને એ બધા જ મુખ્ય વિષયમાં લગભગ બબે ત્રણ ત્રણ ફેકલ્ટી રેકોર્ડિંગ કર્યું છે કોકોક માં ચાર ચાર ફેકલ્ટી રેકોર્ડિંગ કર્યું તમારે ગુજરાતીનો કોર્સ જોઈશ ત્રણ ફેકલ્ટી રેકોર્ડિંગ કર્યું ઇંગ્લિશ જોઈ ત્રણ ફેકલ્ટી એ રેકોર્ડિંગ કર્યું કોઈ એક ફેકલ્ટી જે છે એ ફેકલ્ટી નું કદાચ તમને નથી સમજાતું કોઈ ભાષા બેરિયર ના કારણે એવું કઈક બોલી કદાચ આગી પાછી કઈક હોય તમને ન સમજાયું હોય તો બીજા ફેકલ્ટી તમને મળે રાઈટ આવી રીતના આવી રીતના એક માત્ર ગુજરાતની એકેડમી છે એટલે નહીં હું એ એકેડમી સાથે જોડાયેલો છું એટલે બે હજાર ઓગણીસમાં જયારે હું કામ કરતો ત્યાં અઢારમાં કામ કરતો પછી હું જ્યારે ત્યાં કામ ન કરતો ત્યારે મને વિદ્યાર્થીઓ પૂછતા તો હું સો ટકા કહેતો કે હા પરચેસ કરવા જેવો ખરો આ કોર્ષ પરચેસ કરવા જેવો ખરો આ એપ્લિકેશન જે છે એપ્લિકેશન કોઈ પણ કોર્ષ લઈ શકાય એની પાછળનું કારણ દોસ્તો સારું એવું કામ બરાબર ને ત્રણેય જે સાહેબો છે સાહેબ શ્રીનું એવું જ કેવું છે સાહેબ આપોને મન મૂકીને વર્ષો આ જાપતું અમને નહીં ફાવે હેલીના માણસો માવઠું અમને નહીં ફાવે સાહેબ વર્ષો તરબોળ કરી ને સમજાઈ ગયું એ ભીંજવી નાખો કે બરાબર એવી રીતના વર્ષો કે હલકું હલકું નહીં કે હરખું વરસવાનું કે વરસવું તો કોશીની જેમ પણ કોશી અગરી છે આપણે આપણે હારા હી આ કોશી નામની નદી છે ને જેને બિહારનો શોક કહેવાય શું કહેવાય દોસ્તો બિહાર જે છે એ બિહારના શોક તરીકે ઓળખીએ ગોસાઈનાથ નામની હિલ્સ છે ત્યાંથી આ ઉદ્ભવે છે રાઈટ અને ગંગા નદીને જેમ મળી જાય છે બરાબર કઈ ગોસાઈનાથ નામની હિલ્સ છે ત્યાંથી આ નદી ઉદ્ભવે છે એક બે નહીં હાથ કોશી ભેગી થાય ને ત્યારે કોશી નામ ધારણ કરે સમજાઈ ગયું એનો મુખ્ય પ્રવાહ અરુણ નામથી યાદ કરો અરુણ કોવિલ એટલે રામ ભગવાન જે હતા ને જૂની રામાયણ જે આપણે જોતા એના નામ ઉપર તમારે યાદ રાખવાનું આ કોશી રાઈટ આ કોશી નામની નદી છે ને એના માર્ગ પરિવર્તન માટે જાણીતી છે દોસ્તો અને માર્ગ પરિવર્તન જેમ કે આવી રીતના નદી જતી હોય

પશ્ચિમ બંગાળ થઈ અને સુંદરવનના ડેલ્ટામ પડે સમજાઈ ગયું વાઘ રાહ જોઈને બેઠા હોય ને આ બાજુમાં મથુરભાઈ તમે ઉભા થાવ ને તો પછી તમને ખાઈ જાય સમજાઈ ગયું એવી નદી જેને આપણે કોશીના નામે ઓળખીએ જેને આપણે બિહારના શોકના નામે ઓળખીએ માર્ગ પરિવર્તનના કારણે વારંવાર આવતા પૂરના કારણે જેને સોરો ઓફ બિહાર હિન્દી મેં દિલગીરી કહા જાતા હે બિહાર કી દિલગીરી કહા જાતા રાઈટ સુન કોશી તામકોશી દૂધ કોશી તલ કોશી બરાબર અરુણ અરુણકોશી તુમુર કોષી એ બધી સાત નદીઓ ભેગી થાય ત્યારે એ એક કોશી બને છે રાઈટ તો છે છે ગંગા નદી જે આ છે યમુના આ છે ભગીરથી ગંગા નામ ધારણ કરી નાખ્યું અહીંયા એને એક નદી મળી એક નદી અહીંયા મળી હતી એક નદી અહીંયા મળી હતી એક નદી અહીંયા મળી એક નદી અહીંયા મળી હતી એક નદી અહીંયા મળી રાઈટ આને મળનારી નદીઓમાં એક છે ચંબલ ચંબલ ને મળનારી પાર્વતી પછી પૂર્વી બનાસ બરાબર અહીંયા છે છે કેન બેતવા એની એક સહાયક નદી પછી આગળ જતા 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 આવી રીતના કઈક ફરક્કા નામની જગ્યાથી ફરી ગઈ બરાબર અહીંયાથી આવીને એક નદી મળી સોણ હવે ઉપરથી આવતી નદીઓ જોઈ લઈ એક નદી આવીને મળી રામગંગા બરાબર પછી એક નદી જોઈએ આપણે કાલી જોઈ બરાબર પછી આપણે શારદા જોઈ બરાબર પછી આપણે ગોમતી જોઈ ડાબા કાંઠે મળનારી સૌથી છેલ્લી નદી સહાયક નદી જે દાર્જિલિંગની પહાડીમાંથી નીકળે અને એનું નામ છે મહાનંદા નદી કઈ નદી છે મહાનંદા નામની નદી પછી અહીંયાથી એક ફાટો બાંગ્લાદેશમાં વહી જાય એક ફાટો ભારતમાં આવે ભારતમાં પશ્ચિમ બંગાળમાં વહે એને હુગલી કહેવાય એને એક નદી મળે જેનું નામ છે દામોદર નદી કઈ નદી છે એને આપણે ઓળખીએ છીએ ઓકે ડન ચલો હવે એક સોણ નદી વિશે વાત કરી લઈએ એક સોણ ખાલી ભણી લઈએ એટલે ગંગા નદી તંત્ર ખતમ સાહેબ સોણ નદી જે છે એ સોણ નદી ક્યાંથી ઉદભવે છે કઈ રીતના અમરકંટકના કંટકના ઉચ્ચ પ્રદેશમાંથી ત્રણ નદીઓ નીકળે એક છે ગંગા એક છે સોણ અને એક છે દામોદર ત્રણેય એક જ જગ્યા નીકળે એવું કહેવાય છે અને આ સોણ નામની નદી બિહારના પટના પાસે જઈ અને ગંગામાં સમાઈ જાય રાઈટ દિલ્હી છે ગઈ પટના પટના છે એવું ગીત નથી એ અહિયાં ત્યાં જઈને સમાપ્ત થઈ જાય આની સહાયક નદીઓમાં એક નદી છે જેનું નામ છે ઉત્તરી કોયલ બીજી છે જોહિલા અને એક નદી હજી છે જેને આપણે યાદ રાખવાની એનું નામ છે રિહંદ કઈ યાદ રાખવાની છે રિહંદ રિહંદ એની સહાયક નદી છે સાહેબ શું કામ રિહંદને યાદ કરીશું કારણ કે આ રિહંદ નામની જે નદી છે એની ઉપર એક પરિયોજના છે અને એ પરિયોજના કદાચ પૂછાય તો સાહેબ આપણને આવડવું જોઈએ એનું નામ છે ગોવિંદ વલ્લભ પંથ કઈ ગોવિંદ વલ્લભ પંથ નામની પરિયોજના અહીંયા આપણને જોવા મળશે કોણ હતા ગોવિંદ વલ્લભ પંથ સાહેબ ગોવિંદ વલ્લભ પંથ એ હતા કે જરે લાલા લટપતરાય જે છે લાલા લટપતરાય નું અવસાન થાય છે રાઈટ સાયમન ગોના જ્યારે નારાઓ લાગે છે અને લાઠી ચાર્જ થાય ત્યારે લાલા લટપતરાય નું અવસાન થાય અને ગોવિંદ વલ્લભ પંત છે એ કાયમી માટે કાયમી માટે વિકલાંક બની જાય છે સમજાય છે તો એ ગોવિંદ વલ્લભ પંત ના નામ પરથી એનું નામ ગોવિંદ વલ્લભ પંત રાખવામાં આવેલું છે તો અહીંયા દોસ્તો એક ખૂબ સુંદર એવી એક નદી તંત્રને ખતમ કર્યા સાથો સાથ એ પણ જાણીશું દોસ્તો હરિદ્વાર નામનું શહેર આ નદીના કિનારે છે બરાબર પછી પછી આપણે આપણે લખનઉ અહીંયા જોયું તો તો કે પ્રયાગરાજ શહેર આ આ કિનારે કિનારે છે છે પટના અવધ જે છે આ નદીના કિનારે છે કનોજ જે છે આ કિનારે છે પછી પ્લાસી અને બક્સર આ નદીના કિનારે છે ફરક્કા આ નદીના કિનારે છે આવા મુખ્ય શહેરો જે છે એ ગંગા નદીના કિનારે વસેલા છે એને આપણે નોંધી લેવાના હતા ત્યાંથી કવિ આગળ જાય છે વિશાળ એક નદી તંત્ર ની વાત કરવા જઈ રહ્યા છે અને એ નદી તંત્રનું નામ છે બ્રહ્મપુત્રા નદીતંત્ર દોસ્તો બ્રહ્મપુત્ર એટલે બ્રહ્મપુત્ર સૌથી લાંબી વહેતી નદી સૌથી વધુ જેમાં વહન અને સૌથી વધુ જેમાં પાણી છે એવી નદી અને એટલે જ તે ભારતની સૌથી મોટી નદી કહેવામાં આવે સાહેબ મોટી નદી એટલે ભારતની નદીઓના તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલા નીર માત્ર બ્રહ્મપુત્રા છે કેવા બ્રહ્મપુત્રા બાવીસ ટકા જેટલું ગંગામાં તેત્રી ટકા જેટલું બ્રહ્મપુત્ર આ બે ભેગી થાય ને એટલે પંચાવન ટકા જેટલું પાણી થઈ ગયું બાકી બધી નદીઓ જે ગમે એવી ભેગી કરો ને પિસ્તાલીસ માં આવે સમજાય આ નદી એક કેવી છે જે એકમાત્ર એ નદી છે જે પુરુષ વાચક છે રાઈટ આને લાલ નદી પણ કહેવામાં આવે છે બ્રહ્મપુત્રા નામની નદી ક્યાંથી ઉદ્ભવે સેમ એની ઈચ કથા કે સાહેબ ટ્રાન્સ હિમાલય નામની જગ્યા ટ્રાન્સ હિમાલય તિબેટમાં આવેલું છે કૈલાસ માનસરોવર રેન છે

તો ચેમાં યુંગ ડુંગમાં બ્રહ્મપુત્ર ઉદભવે તેનું નામ કઈક અલગ હોવું જોઈએ દોસ્તો આનું નામ એ જગ્યા પર સાંગપો છે છે શું સાંગપો રાઈટ નામ એવા રહેવાના એકદમ કેવું છે સાંગપો તો સાંગપો જે છે સાંગપો નામની નદી અહીંયા વહેતી આપણને જોવા મળે છે ઓકે અંતિમ સ્થાન તો કે ગંગામાં મળે છે ઓગણત્રીસો કિલોમીટર જેટલું એનું વહેણ છે સાહેબ ભારતમાં પૂછે તો કેટલા ટકા કહેવાનું કેટલું કેવાનું નવસો સોળ કિલોમીટર કેટલા કિલોમીટર નવસો કિલોમીટર ભારતના અરુણાચલ પ્રદેશ અને એક નદી વહે છે પછી પછી ક્યાં વહી જાય જાય પશ્ચિમ સોરી બાંગ્લાદેશમાં આવું જોજો દોસ્તો ગંગા છે ને ગંગા એટલે અટપટી છે ગંગા ગંગા નામથી ઉદભવતી જ નથી ભગીરથી થઈ ગંગા થઈ ફરકકા પાછી પાછી ભગીરથી થઈ ગઈ એ જ ભગીરથી બાંગ્લાદેશમાં ગઈ પદમા થઈ ગઈ એજ પદમાં જમુના થઈ ગઈ એ જમના મેઘના થઈ ગઈ નામે ખતમ થઈ આટલા નામ બદલે જયારે આ નદી સાંગપો તરીકે આવી નામચા બરવા નામની જગ્યાથી ભારતમાં પ્રવેશી અરુણાચલ પ્રદેશમાં વહી ત્યાંથી આગળ જઈ તો કે ત્યાંથી આગળ જઈને નદી જે છે નદી ક્યાં ગઈ નદી ગઈ અસમમાં અસમમાંથી બાંગ્લાદેશમાં બાંગ્લાદેશમાં જમુના નામ થઈ ગયું અને પદમાં મળી ગયું નામે ખતમ થઈ ગયું તો આ નામો આ નદી નકરા નામો જ બદલ બદલ કરે સમજાઈ ગયું શું કરે છે નામો જ બદલ બદલ કરે સાહેબ એને મળનારી સહાયક નદીઓમાં ડાબા કાંઠાથી મળનારી અને જમણા કાંઠાથી મળનારી નદીઓ ખાલી કહી દો ને એટલે અમે આ નદી જે છે એ નદીનો ડેટા ઘણો બધો લઈ લીધો એમ કેશું દોસ્તો એક નદી જે સૌથી પહેલી આવીને મધે છે એનું નામ છે દિબાંગ કઈ નદી છે દિબાંગ દિબાંગ થી આગળ જાવ એક નદી છે લોહિત જે કામની છે આપણે દિબાંગ એટલી બધી કામની નથી પણ લોહિત કામની છે રાઈટ ત્યાંથી તમે આગળ જાઓ તો તમને જોવા મળશે દિહાંગ જોવા મળશે કઈ જોવા મળશે દિહાંગ તો આતો મજા આવે એવું છે આમાં એ વાગ્યો ને ઢોલ છે right દિહાંગ દિબાંગ દિહાંગ દિબાંગ દિહાંગ દિબાંગ રમી લેવાનું થોડીક વાર બરાબર ધનશ્રી જે છે એ ધનશ્રી પણ આની જ એક સહાયક નદી છે જ્યારે જમણા કાંઠા થી મળનારી નદીઓની વાત કરીએ તો ધનશ્રી ઉપર છે તો નીચે કઈ લઈ લેવાની નીચે લઈ લેવાની સુબનશ્રી કઈ લેવાની સુબનશ્રી સુબન શિરીની સાથે સાથે સુબન શિરીની સાથે સાથે માનસ નામની નદી રાઈટ માનસ નેશનલ પાર્ક અસમમાં આવેલું છે તો માનસ નામની નદી નામની નદી કઈ નદી સંતોષ નહીં નદી વગેરે જેવી નદીઓ એની સહાયક નદીઓ છે રાઈટ આજ બાંગ્લાદેશમાં બાંગ્લાદેશમાં આવીને એક નદી મળે જેનું નામ છે તિસ્તા હમણાં આપણે ભણી ગયા જો કે રાઈટ ક્યાંથી નીકળે છે સિક્કિમમાંથી માંથી નીકળે છે બહુ ઊંચા એવા ગ્લેશિયર માંથી નીકળે છે અને બ્રહ્મપુત્રામાં સમાય જાય આ નદી જે છે એ નદીમાં કઈ વિશેષતા હોય તો સમજાવ થતી હોય છે ને પ્રવાહિત જયારે થતી હોય છે વહન બોજે જબરો હોય છે એમાં પાણી જબરું હોય છે એટલે ઘણા બધા એની અંદર નદી દ્વીપોનું નિર્માણ કરી છે અને આ નદી દ્વીપોમાં માજુલી નામનો દ્વીપ જે વિશ્વનો સૌથી મોટો દ્વીપ છે જેને બે હાજર ને સોળ ની સાલમાં એક ડિસ્ટ્રિક્ટ ઘોષિત કર્યો કોઈ એક ટાપુ ડિસ્ટ્રિક છે જે નદીની અંદર છે હજી સાહેબ સમુદ્રમાં ટાપુ એક મોટા હોય પણ નદીની અંદર રહેલો ટાપુ છે માનશો તમે હા સાહેબ માનવું પડશે સાહેબ તમે કઈક કહેતા હતા કંઈક કામની ડાબા હાથની કઈક લોહિત હા આ લોહિત નામની નદી એટલા માટે કામની કે આ લોહિત નામની નદી ઉપર ભૂપેન હજારિકા બંધ બંધાયો છે બંધ નહીં ભૂપેન હજારિકા પુલ બંધાયો છે રાઈટ જે અસમ અને અરુણાચલ પ્રદેશ ને જોડે છે ભૂપેન હજારીકા અસમ ના ખુબ સારા એવા સિંગર હતા કે જેમને બે હજાર ને ઓગણીસ ની સાલમાં તમને બધાને જાણે છે કે એમને ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા મરણોપરાંત ભારત રત્ન ભૂપેન હજારીકા ને આપવામાં આવ્યો તો એ લોહિત નામની નદી છે રાઈટ દોસ્તો હવે જોજો સમજો અહીંયા હજી સમજવાનું છે કયા નામે ઉદ્ભવી સાંગપો ના નામે જેવી અરુણાચલ પ્રદેશમાં ગઈ નામ શું થયું એનું નામ થયું દિહાંગ એનું નામ બ્રહ્મપુત્રા છે જ નહીં બ્રહ્મપુત્રા એનું નામ ક્યારે થાય જ્યારે એ અસમની વેલીમાં પ્રવેશે ને ત્યારે એનું નામ થાય બ્રહ્મપુત્રા જેવી એ બાંગ્લાદેશમાં જાય તો એનું નામ થઈ જાય જમુના રાઈટ જમુના આગળ જતા આગળ જતા પદમા ત્યાંથી આગળ જતા મેઘના અને આ મેઘનાના નામે સુંદરવનના ડેલ્ટામાં સમાપ્ત થાય છે દોસ્તો ભારતમાં એની લંબાઈ કેટલી હતી નવસો ને સોળ કિલોમીટર દોસ્તો નવસો ને સોળ કિલોમીટરમાંથી આઠસો ને એકાણું કિલોમીટર કાઢી નાખો કાંઈ નો વીધું તો ભાઈ સોળ

જ્યારે નેશનલ વોટર નંબર વન સોળસો કિલોમીટર ની લંબાઈ છે જે આપણે પ્રયાગરાજ શરૂ કરી પ્રયાગરાજ થી શરૂ કરી અને કલકત્તા થી આગળ આવેલા હલ્દીયા સુધી ફેલાયેલો છે સોળસો ને વીસ કિલોમીટર જેને આપણે નેશનલ વોટરવે નંબર વન કહીએ દોસ્તો આની પર આની ઉપર જે કાર્ગોશીપ છે ને એ દોડવા લાગ્યા એમાં સૌથી પહેલું કાર્ગોશીપ હતું ટેગોર નામનું જહાજ

નામનું જહાજ વેરી ગુડ ખુબ સરસ ડન યાદ રહી જાય છે કે નહીં સાહેબ ઈઝી બધું કેવું અઘરું લાગતું તમને પણ છે છે તો આટલું આટલું ઈઝી હતું ક્યાં સુધી સદિયા અરુણાચલ પ્રદેશના થી શરૂ કરી અને ધુબરી સુધી રાઈટ દોસ્તો જયારે બોલો ભૂપેન હજારિકા બંધ છે ને એ ઢોલાથી સદિયા સુધી છે ધોલાથી સદિયા ભૂપેન હજારિકા બંધ પુલ સોરી રાઈટ અને ધુબરી થી સદિયા સુધી નેશનલ વોટરવે નંબર વન નો યાદ રહે તમને કહી દો કઈ રીતના યાદ રાખવાનું નેશનલ વોટરવે નંબર વન બરાબર મારો બર્થડે ક્યારે આઠ તારીખ નવમું મહિનો સપ્ટેમ્બર મહિનો અને તમને ખ્યાલ છે હું એક નંબર તો છું જ રાઈટ એટલે આઠસોને એકાણું યાદ ન રહે બરાબર મેં આ રીતના યાદ રાખ્યું જ્યારે હું તૈયારી કરતો તો ત્યારે તમારે તમારે જેવી રીતના યાદ રાખવું એમ તમે યાદ રાખી શકો છો ઓકે ચલો ઇટ ઇઝ ઓલમોસ્ટ ફોર આર સાડા છ સાડા સાડા સાત સાડા આઠ સાડા નવ હા ચાર કલાક જે છે ચાર કલાક થી સતત હું બોલી રહ્યો છું તમારી સમક્ષ જેટલું પણ છે એ હું મૂકી રહ્યો છું દોસ્તો તિસ્તા નદી કહી દઉં તો જેમુ નામના ગ્લેશિયર માંથી ઉદભવે જે સિક્કિમ માં આવેલું છે રાઈટ અને બ્રહ્મપુત્રા જઈને મળી જાય બ્રહ્મપુત્રા મળી જાય અને જલપાઈગુડી નામનું શહેર આ નદીના કિનારે વિસેલું છે બરાબર જલપાઈગુડી અને આ નદી પણ પોતાના માર્ગ પરિવર્તનના કારણે જાણીતી હતી રાઈટ ઓકે અને એક એક સમય એ ગંગાને મળતી હવે બ્રહ્મપુત્રાને મળતી થઈ ગઈ છે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એ વિવાદો છે એ વિવાદોમાં આનો વિવાદ પણ એક છે ચલો ત્યાંથી આગળ જઈએ હવે આપણે હુગલીની વાત કરીએ તો દામોદરની વાત કેમ ન કરીએ દામોદર એટલે ભગવાન કૃષ્ણનું નામ છે તમને બધાને જાણે છે બરાબર તો દામોદર જે છે દામોદર નામની નદી ક્યાંથી નીકળે પેલા તો ઝારખંડનો ઝારખંડ જે છે ને એ થી નીકળે છે માં કઈ જગ્યા એ નીકળે છે ઝારખંડ ના પલામુ district થી નીકળે છે આ એક જિલ્લો છે રાઈટ ત્યાં થી ઉદ્ભવે છે છોટા નાગપુર પેટ્યુ છે ત્યાં થી ઉદ્ભવે અને અંત ક્યાં થાય તો કે અંત થાય છે એનો હુગલી નદી માં કઈ નદી માં હુગલી નદી માં દામોદર માં આપણે યાદ રાખીશું દામોદર વેલી પરિયોજના ભારત ની સૌથી પહેલી પરિયોજના હતી કઈ દામોદર ઘાટી પરિયોજના ભારત ની સૌથી પહેલી પરિયોજના બરાકર નામની નદી એની એક સહાયક નદી છે ઝારખંડ પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય માંથી વહે છે આ નદીના કિનારે વસેલું એક શહેર યાદ રાખવું હોય તો ધનબાદ યાદ રાખજો કયું યાદ રાખજો ધનબાદ ત્યાં રહેલા કોલ ક્ષેત્ર માટે જાણીતું છે તમને બધાને હશે દામોદર નામની નદીમાંથી આપણને કોલસો બહુ સારી એવી મળી આવે છે રાઈટ આજ ઝારખંડ જરિયાની ખાણ કોલસા માટે જાણીતી છે પરમ દિવસના પ્રશ્નપત્રમાં કદાચ પહેલો જ પ્રશ્ન એવો નાખી દે અને આનંદ આનંદ અને આનંદ છે કાંઈ ઘટે નહીં દામોદર ઘાટી પરિયોજના ભારતની સૌથી પહેલી પરિયોજના દોસ્તો એટલે મહાનદી બિહારનો શોક એટલે કોશી નદી જ્યારે દામોદર ને પશ્ચિમ બંગાળના શોક તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણની નદીઓની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે સાથોસાથ ઘણી બીજી નદીઓને પણ જોઈ લઈશું એ પૈકીની એક નદી અને એ નદીનું નામ છે સુવર્ણરેખા નદી અચ્છા જુનાગઢ સોનરેક નદી સુદર્શન તળાવ નહિ એ નહિ અલગ છે આ પણ નીકળે છે છોટા ઉદયપુર પ્લેટિયો માંથી ક્યાંથી નીકળે છોટા ઉદયપુર પ્લેટિયો માંથી આ નદી ઉદ્ભવે છે દોસ્તો આ નદીના કિનારે વસેલું શહેર બહુ કામનું છે જેનું નામ છે જમશેદપુર જમશેદજી તાતાના નામ પરથી જેનું નામ પડ્યું છે જમશેદપુર આ નદીના કિનારે વસેલું છે ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા જેવા રાજ્યમાંથી આ નદી વહે છે આના પર પણ સુવર્ણ રેખા પરિયોજના અવતેરીસ દોસ્તો અંદાજિત ચારસો કિલોમીટર જેટલી આ નદીની વહેણ છે અને નદી જાય અને ક્યાં સમાપ્ત થઈ જાય બંગાળાની ખાડીમાં સમાપ્ત થઈ જાય આ નદી તો કે આ નદી જે છે એ પ્રદૂષિત નદી છે જીવ જીવજંતુઓ ઘણા બધા જોવા મળે છે એટલા જ માટે આ નદીને જૈવિક મરુસ્થલના નામે ઓળખવામાં આવે છે કેના નામે ઓળખવામાં આવે જૈવિક મરુસ્થળના નામે ઓળખવામાં આવે સુવર્ણરેખા નામની નદીની ની વાત કરી રહ્યા છીએ ટાટા આયરન સ્ટીલ કંપની જે છે એ જમશેદપુર જમશેદપુર ખાતે સ્થિત છે જે જમશે નદીના કિનારે વસેલું દોસ્તો એવી એવી એક બીજી નદી છે જેનું નામ છે વેતરણી જેનું ઋગ્વેદમાં વર્ણન છે જેમાં જેનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે એવું કહેવાય છે જે વ્યક્તિ ખોટું કરે ને વેતરણીમાં પડે ને વેતરણી એટલે કેવી નદી વેતરણી એટલે પરુ અને લોહીની નદી પરવું પડે તમને સમજાઈ ગયું પસમાં ઠપકારે સીધા બરાબર તો એ વેતરણી નામની નદી ક્યાંથી નીકળે ઓરિસ્સામાં ક્યોનજોર નો ઉચ્ચ પ્રદેશ આવેલો છે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ક્યોનજોર પ્લેટિવ તો ઓરિસ્સાના ક્યોંજોરના પ્લેટ્યુમાંથી નીકળી બંગાળની ખાડી પાસે જઈ સમાપ્ત થઈ જાય દોસ્તો મુખ્યત્વે ઓરિસ્સામાં વહેતી નદી પરંતુ મેં તમને કીધું એમ કેના કારણે જાણીતી છે તો કે આપણા શાસ્ત્રોમાં આવી રીતના એનું વર્ણન છે એટલા માટે એને આપણે યાદ રાખવાની હતી હવે અતિ મહત્વની જો કોઈ નદી હોય તો એ નદી છે મહાનદી દોસ્તો એક છે મહાનદી એક છે મહી નદી એક છે મહાનંદા મહાનંદા ગંગાની છેલ્લી સહાયક નદી ભણ્યા આ મહાનંદા મહાનદીની વાત કરી રહ્યા છે દોસ્તો તમે કદાચ દંડકારણ્યના ઉચ્ચ પ્રદેશ વિશે જાણતા હંડકાર બંગાળની ખાડીમાં સમાપ્ત થઈ ગઈ રાઈટ પણ આ નદી શું કામ આપણે યાદ કરીશું દોસ્તો તો કે આ નદી જે છે એ ઓરિસ્સા વહેતી નદી મુખ્ય નદી છે રાઈટ અને આ નદી પર બંધાયેલો એક બંધ જેનું નામ છે હીરાકુંડ

ડન ચલો

આ ગોદાવરી નામની નદી ક્યાંથી ઉદ્ભવે કઈ રીતના ઉદ્ભવે ચાલો આ ગોદાવરી નામની નદી ઉદ્ભવે છે ક્યાંથી સાહેબ તો કે ગોદાવરી નામની નદી મહારાષ્ટ્ર માંથી ઉદ્દભવે ક્યાંથી ઉદ્ભવે મહારાષ્ટ્ર માંથી આ નદીનું ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી આગળ જઈને ક્યાં જાય છે સાહેબ આગળ જાય એ નો અંત થાય છે આંધ્રપ્રદેશમાં ક્યાં થશે આંધ્રપ્રદેશમાં કઈ નદી ની વાત કરી રહ્યા છીએ વીઆર ટોકિંગ અબાઉટ ગોદાવરી રાઈટ વીઆર આપણે ભણી રહ્યા છીએ ગોદાવરી નદી ભારતની બીજા નંબરની સૌથી લાંબી નદી એટલે ગોદાવરી ચૌદસો ને કિલોમીટર જેટલું જેનું વેણ સાહેબ પેલા પચીસ પચીસ કિલોમીટર ક્યાંથી નીકળે છે નીકળે છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી અને નાસિક જિલ્લામાં પશ્ચિમ ઘાટના ભાગરૂપે ત્રંબકનું શિખર આવેલું છે ત્યાંથી આ નદી ઉદ્ભવે છે ડન ડન સાહેબ સાહેબ આ નદીનો અંત ક્યાં થાય છે આંધ્રપ્રદેશના રાજા મુન્દ્રી ખાતે રાજા મુંદ્રી ખાતે તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે એ પણ યાદ રાખજો આંધ્રપ્રદેશ ખાતે આ નદી રાજા મુન્દ્રી ખાતે સમાપ્ત થઈ જાય છે દોસ્તો આ નદી ને આપણે વૃદ્ધ ગંગાના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ વૃદ્ધ ગંગાના નામે ઓળખીએ છીએ સરજી લગભગ બધી મોટી મોટી ડિટેલ છે એ તમે લઈ લીધી હવે ઝીણી ઝીણી ડિટેલ કદાચ પૂછાય એ પણ તમે લઈ લ્યો દોસ્તો આના પર કોઈ બંધ બંધાયેલો ખરો મહારાષ્ટ્ર નામના રાજ્યમાં આના પર એક બંધ છે એક તેલંગાણા નામના રાજ્યમાં આના પર બંધ છે રાઈટ જયકવાડી જયકવાડી નામનો બંધ છે ને એ મહારાષ્ટ્રમાં છે અને તમે પોચમ્પાદ સાંભળ્યું હશે કદાચ કે પાંચમપદ તમ સાંભળ્યું છે ઓકે તો આ પોચમપાદ જે છે એ તેલંગાણા નામના રાજ્યમાં સ્થિત છે તો આવા બે બંધો આપણને જોવા મળશે રાજા મુંદરી પાસે જઈ અને એ નદીનો અંત થઈ જાય છે નીકળે છે ક્યાંથી દોસ્તો નીકળે છે ત્રંબક નામના શિખરથી તે તમને ત્રંબકેશ્વર નામનું જ્યોતિર્લિંગ જોવા મળશે સૌથી પહેલું શહેર આ નદીના કિનારે વસેલું તો કે એ શહેરનું નામ છે એ જે ઓલી ઝુંપડીમાં રહેતા એ જગ્યા છે પંચવટી જેને આપણે કહીએ એ છે ઓકે સાહેબ આની કોઈ સહાયક નદીઓ ખરી ઘણી બધી સહાયક નદીઓ છે સાહેબ કોઈ એવી નદી જેને આપણે યાદ રાખવાની છે એક નદી યાદ રાખવાની છે અને એ નદી છે નામ છે મંજરા નદી કઈ નદી છે મંજરા શું કામ યાદ કરીશું દોસ્તો કારણ કે આ મંજરા નામની નદી છે ને એના ઉપર તેલંગાણા નામના રાજ્યમાં એક બંધ બંધાયો છે જેનું નામ છે નિજામ સાગર બંધ કયો બંધ છે નિજામ સાગર ઓકે ચલો સાહેબ ડન બરાબર ઉપર કદાચ તમે જોશો તો ઉપર એને હજી બે નદીઓ મળશે એકનું નામ છે વેન ગંગા એકનું નામ છે પેન ગંગા કઈ બે ગંગાઓ વેન ગંગા અને પેન ગંગા એમાં વેન ગંગા નામની નદી મધ્યપ્રદેશ માંથી જયારે ઉદભવી અને આવતી હોય છે ત્યારે એ નદી ની ઉપર સંજય સાગર નામનો બંધ બંધાયો છે સંજય સાગર નામનો બંધ આ નદી ઉપર સ્થિત છે તો આ બે ખાસ યાદ રાખવાના હતા નાસિક નામનું શહેર એક ખાસ યાદ રાખવાનું હતું રાજા મુન્દ્રી અંત થાય ખાસ યાદ રાખવાનું હતું વૃદ્ધ ગંગા એમ કે દ્વીપકલ્પી ઉત્તપ્રદેશની સૌથી લાંબી નદી તો યાદ છે સૌથી મોટી નદી તો યાદ છે પેન ગંગા વેન ગંગા મNJરા ઇન્દ્રાવતી પૂર્ણા વગેરે એની સહાયક નદીઓ છે રાઈટ આટલું આપણે યાદ રાખવાનું છે ત્યાંથી આગળ જઈએ બીજી નદી જોઈએ એવી ને એવી સેમ ટુ સેમ બેનપણી સાહેબ બેનપણી કેને કહેવાય એક જ કલરના કપડા પહેરી એક જ કલરની નખરંગી રંગીન નીકળી હોય એવડો હંપ હોય એને બેનપણી કહેવાય એવી એની બેનપણી જેનું નામ છે કૃષ્ણા સાહેબ ક્યાંથી નીકળે છે કૃષ્ણા

ત્યાંથી કર્ણાટકા તેલંગાણા આંધ્રપ્રદેશ એવા ચાર રાજ્યોમાં વહેતી આ નદી ટોટલ ચૌદસો આની સહાયક નદીઓમાં ઘણી બધી છે એમાં એક નદી જો કર્ણાટકમાં આવી જો કઈ છે તૃંગા બીજી એની સહાયક ભદ્રા બે ભેગી થઈને શું થાય ત્રગભદ્રા એની ઉપર કર્ણાટકમાં એક બંધ ભદ્રા બંધ ત્રગા ભદ્રા તુંગાભદ્રા સમજાઈ ગયું ઓકે સાહેબ બીજી એક નદી છે ઉપરથી આવે જેનું નામ છે ભીમા ભીમા નામની નદી એટલે ભીમા રામના રાક્ષસા ભીમા અર્જુના એ આ ભીમા નામની નદી એટલે ભીમા બીજું કઈ નઈ મહારાષ્ટ્રમાં વહે આપણને એટલી ખબર હોય જોઈએ આ નદીના કિનારે ભીમા કોરેગાવ આવેલું છે રાઈટ મહાર નામની જે દલિત જ્ઞાતિ છે દોસ્તો તમને ખ્યાલ હશે કે જે પોતાના પોતાના મતલબ કે ઘણી ઘણી જ્ઞાતિઓનું જે શોષણ થતું સમજાઈ ગયું એ શોષણ વિરુદ્ધ જયારે અવાજ ઉપાડે છે રાઈટ અને લગભગ બે કે ત્રણ વર્ષ પહેલા એના બસો વર્ષ કે ત્રણસો વર્ષ પૂરા થયા હતા મને એક્ઝેક્ટ યાદ નથી પણ દોસ્તો યાદ રાખવા જેવું કે ત્યાંના જે પેશવાઓ હતા એ પેશવાઓ આ લોકોને પોતાના સૈન્યમાં સ્થાન ન આપતા સમજાઈ ગયું અને એટલા માટે એવું કહેવાય છે કે પેશવાની વિરુદ્ધ એ લોકો લડે છે રાઈટ અને પછી તો આ ભીમા કોરેગાવ ખાતે ભીમરાવ આંબેડકર સાહેબ પણ જાય છે રાઈટ તો એ ભીમા કોરેગાવ ભીમા કોરેગાવની સાથો સાથ આ જ ભીમા નામની નદીના કિનારે ભીમાશંકર નામનું જ્યોતિર્લિંગ વસેલું છે આવેલું છે મહારાષ્ટ્રમાં સૌથી વધુ જ્યોતિર્લિંગ એમાં એક જ્યોતિર્લિંગ ભીમાશંકર અને એક જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર આપણે જોઈ લીધું બરાબર બે જ્યોતિર્લિંગો તો આપણે એમ નામ જોઈ લીધા રાઈટ ચલો જ્યોતિર્લિંગો નદીઓ ખાસ યાદ રાખવાની આ બે થઈ ગઈ પછી એક કહું ક્ષિપ્રા નામની નદી આ ક્ષિપ્રા નામની નદી છે ને એ ક્ષિપ્રા નામની નદી ના કિનારે ઉજ્જૈન વસેલું છે અને આ ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે ત્યારબાદ ત્યારબાદ નદી છે અને આ નર્મદા નામની નદી ના કિનારે ઓમકારેશ્વર નામનું જ્યોતિર્લિંગ છે કયું જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર નામનું જ્યોતિર્લિંગ છે તો ચાર જ્યોતિર્લિંગ તો મેં તમને એમ નામ કહી દીધા બે તો ગુજરાતના ઘેટા કેટલા છ ઘટા રાઈટ ઓકે કેદારનાથ જોઈ લીધું આપણે બરાબર તો તમારી રીતના આવી રીતના હાલતા જા હાલતા જા હાલતા જાઓ કાશી વિશ્વનાથ બરાબર હાલતા જાઓ તો બધું આવડી જવાનું છે ધ્યાન દેવાનું જેવી રીતના મેં આ આ આપણી લગભગ કેટલામાં કલાક થઈ સાડા સાત સાડા આઠ સાડા નવ સાડા દસ હા એટલે ચાર કલાક પૂરી થઈ બરાબર ને ચાર કલાકથી સતત વરસુ સુની જરમર નહીં સાહેબ દે ભીખા દે એવી રીતના એવી રીતના તમારે વરસવાનું છે ઓકે દોસ્તો આ નિત્ય એક સહાયક નદી છે જેનું નામ છે મુશી માસી નહીં મુશી આ મુસી એટલે યાદ રાખીશું આ નદીના કિનારે હૈદરાબાદ વસેલું છે કાય બી તો કરતા તું દોસ્ત આ ચલો હૈદરાબાદ જેની હૈદરાબાદી બિરયાની વખણાય જેના ચાર મિનાર વખણાય રાઈટ એવું હૈદરાબાદ નામનું શહેર જે છે એ મુસી નામની નદીના કિનારે વસેલું છે ક્યાં વસેલું છે મુસી નામની નદીના કે જો મુખ્ય છે ને એને આપણે ઉપાડી બાકી તમે એમ કહો કે સાહેબ આની બધી સહાયક કહો તો તમને કહું મુસી છે માલપ્રભા છે ઘટપ્રભા છે કોઈના છે આ બધી આ જ નદીના કિનારે વસેલું છે સમજાય છે ચલો ડન વાને હોય કરી ચાલો ભણી ગયા કમ્પ્લેટ આમાં કઈ ઘટે હવે સાહેબ કઈ નો ઘટે હવે ઘટે તો ખાલી આપણે યાદ રાખવાનું ઘટે પરીક્ષા ઘટે અને આવી જાય એટલે પાસ થવાનું ઘટે જયારે આપણે કૃષ્ણ નામની નદી યાદ કરીએ એટલે આપણને એક બંધ યાદ આવે કૃષ્ણ સાગર નામનો બંધ દોસ્તો આવું કરશો એટલે તમને ઢહડીને બહાર લઈ જશે એમ કહેશે કે તમે નહીં હાલતા બરાબર કૃષ્ણ નદી ઉપર કૃષ્ણ સાગર આપણને એવું લાગે પણ યાદ રાખજો નાગાર્જુન સાગર નામનો બંધ આ નદી પર છે એક એક એનએસ તો આવી છે જેને આપણે નિઝામ સાગર કહીએ છીએ આ છે નાગાર્જુન સાગર નામનો બંધ રાઈટ નાગાર્જુન સાગર નામનો બંધ અહીંયા આપણને જોવા મળશે ઓકે ત્યાંથી આપણે આગળ જઈએ અને બીજી અતિ મહત્વની દક્ષિણની નદી ની વાત કરીએ જેમાંથી વારંવાર પ્રશ્ન નીકળતા હોય છે અને એ પ્રશ્ન પ્રશ્ન નીકળતા હોય છે એવી નદી જેને જેને નામે ઓળખીએ છીએ કાવરી સાહેબ કાવેરી ક્યાંથી નીકળે નીકળે કર્ણાટકમાં ક્યાંથી બ્રહ્મગીરીની ટેકરીમાંથી નીકળે ક્યાંથી નીકળે બ્રહ્મગીરીની ટેકરીમાંથી નીકળે છે સાહેબ એનો અંત ક્યાં થાય છે તમિલનાડુમાં જાય ભાઈ અને તમિલનાડુમાં તાંજોર ડિસ્ટ્રિક્ટ છે ત્યાં જાય અને કોને મળી જવાની છે બંગાળની ખાડીને મળી જવાની છે સાહેબ ઓકે આઠસો કિલોમીટર જેટલો વ્યાપ ધરાવતી આ નદી જેના કિનારે વસેલા શહેરની વાત કરીએ તો મૈસુર ટીપુ સુલતાન રાઈટ કે સો દિવસ બકરીની જેમ જીવવા કરતા એક દિવસ વાઘની જેમ સિંહની જેમ જીવ હારું એ મૈસૂર જે છે એ મૈસુરનો વાઘ જેને ટીપુ સુલતાન કહેવાય છે એ ટીપુ સુલતાન કીધું હતું તિરુચિરાપલ્લી જેને ત્રીજી કહો છો થિરુચિરાપલ્લી આ નદી ના કિનારે વસેલું છે તો કાવેરી નામની નદી બ્રહ્મગીરીની ટેકરીમાંથી જઈ તાંજોર આ તાંજોર જે છે એ તાંજોર ને એવું કહેવાય છે દક્ષિણનો ધાનનો કટોરો રાઈટ તો એ દક્ષિણનો ધાનનો કટોરો બહુ મોટો એવો ડેલ્ટા બનાવે છે ત્યાં રાઈટ ત્યાં જઈ અને એ ખતમ થઈ જાય છે હેમવતી છે અમરાવતી છે એની સહાયક નદીઓ છે આની પર બંધાયેલા બંધમાં પરિયોજનામાં એક મૈટુર પરિયોજના લઈ શકીએ આપણે કઈ પરિયોજના મૈટૂર પરિયોજના આની ઉપર બંધાયેલા બંધની વાત કરીએ તો હવલેલીયો કૃષ્ણરાત સાગર નામનો બંધ કયો બંધ છે કૃષ્ણરાત સાગર ઈટ ઇસ લોકેટેડ ઇન કર્ણાટકા બરાબર અને તમને ખ્યાલ છે વિવાદ છે રાઈટ કોની વચ્ચે કર્ણાટકા અને તમિલનાડુ વચ્ચે રાઈટ હજાર ક્યુસેક પાણી છોડે કર્ણાટક તમિલનાડુ કે ભાઈ વધુ છોડવાનું સુપ્રીમ કોર્ટે 15000 નું કીધું તોય છોડતા નથી દોસ્તો એક એવી નદી કે જેના આવણા થાય એક એવી નદી કે જે બન્ને મોનસૂનનો ભાગ બને છે દોસ્તો જે સમય દરમિયાન જે સમય દરમિયાન નૈઋત્યના મોસમી પવનો ભારત પર વરસાદ લાવે ત્યારે આ નદીમાં પાણી રહેતું હોય છે જ્યારે પાછા ફરતા મોસમી પવનો જ્યારે તમિલનાડુના વિસ્તારમાં વરસાદ લાવે ત્યારે આ નદીમાં પાણી આવતું હોય છે એટલે એક એવી નદી કે જે બે વરસાદનો બે વરસાદના પાણીનો ભાગ બને છે રાઈટ એવી નદી કે નદીનું નામ શું હતું નદીનું નામ હતું નદીનું નામ હતું કાવેરી દોસ્તો કાવેરી પછી કદાચ આપણે જઈએ કદાચ જો નદી જોઈ હોય તો એક નદીનું નામ છે ताम્ર તામ્રપર્ણી નામ ની નદી પાપનાશમ નામ ધોધ આ નદી પર છે એટલા માટે ખાલી યાદ રાખવાનો છે અને એક નદી છે જેનું નામ છે વૈગઈ છેલ્લી નદી કહેવાય છે વૈગઈ ને અને આ વૈગઈ નામ ની નદી રે દોસ્તો આ વૈગઈ નામ ની નદી કિનારે મદુરાઈ વસેલું છે રાઈટ આ મદુરાઈ યાદ આવે એટલે તરત આપણને મીનાક્ષી ટેમ્પલ યાદ આવે મીનાક્ષી મંદિર જે મદુરાઈ ખાતે વસેલું છે આવેલું છે એ મીનાક્ષી મંદિર આપણને યાદ આવે ઓકે બાકી કદાચ તમે હજી પશ્ચિમમાં જાઓ તો તમને અહીંયાથી તાપી નર્મદા તાપી ત્યારબાદ મહી નદી ત્યારબાદ સાબરમતી નામની નદી વિશ્વામિત્રી ગુજરાતની તો છે જ તે પછી તમે કદાચ ગોવામાં જાઓ તો ગોવામાં તમને માંડોવી જવારી નામની નદી તમે કદાચ કર્ણાટકમાં જાઓ તો તમને શેરાવતી નામની નદી તમે કદાચ આગળ જાઓ તો ઘણી બધી નાની મોટી નદીઓ જે છે એ નદીઓ તમને જોવા મળે ઓકે મીનાક્ષી ટેમ્પલ વેરી ગુડ રાઈટ તો એવું ઘણા નાના મોટા ટોપિક્સ છે ટોપિક્સ ને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો ગુજરાત ભારતના નદી તંત્ર ને સારી રીતના સમજ્યા બરોબર પછી આપણે ભારત જે છે એ ભારતના પર્વતાળ આપણે સારી પ્રદેશના મેદાનો મેદાનોની પણ વાત કરી દરિયા કિનારો મળ્યો બધાને ખબર છે કોઈ વાંધો નથી કોઈ રાઈટ હવે આ કચ્છથી ચાલુ કરી અને મહારા આમ જોયું તાપી સુધીનો ભાગ આજે દરિયા કિનારો રહ્યો ને આજે કોસ્ટલ વિસ્તાર રહ્યો આને આપણે કયા નામે ઓળખીએ છીએ આને આપણે ઓળખીએ છીએ કચ્છ કાઠિયાવાડના નામે કયો તટ છે કચ્છ કાઠિયાવાડ તટ તટ છે પછી ગોવા સુધીનો ભાગ આને આપણે કોંકણ કહીએ છીએ ગોવાની બોલાતી ભાષા કોંકણી ત્યાંથી આગળ આવો કર્ણાટક જે છે એ કર્ણાટકનો આખો ભાગ બરાબર આ કર્ણાટકના આખા ભાગમાં જે આપણને તટ જોવા મળે ને આપણે કન્નડ તટ કહીએ છીએ પછી આ કેરળથી લઈને નીચે સુધીનો ભાગ આને આપણે માલાબાર તટ કહીએ છીએ આ બહુ ચર્ચામાં રહેતો હોય છે કારણ કે અહીંયા જૂનના જૂનના પ્રથમ સપ્તાહમાં ફર્સ્ટ વીક ઓફ જૂન છે ભારતમાં મેઘ મહેર થાય ભારતમાં વર્ષા વર્ષાઋતુનું આગમન માલાબાર તટ પર થાય આપણે માલામાલ યાદ રાખવાનું છે ઓકે જ્યારે આ ભાગ તમિલનાડુનો જેને આપણે કોરોમંડલ કહીએ છીએ એ જગ્યા પર વરસાદ પડતો નથી તમિલનાડુનો મુખ્ય ભાગ બરાબર ત્યારબાદ આને આપણે ઉતરી શિરકાર કહીએ છીએ ઓકે ત્યાંથી આગળ જાવ કદાચ આ ઓરિસ્સા નો તટ જોવો તો એને ઉત્કલ કહેવાય એની ઉપર સુંદરવનનો ડેલ્ટા જે છે એ જોવા મળશે મુખ્યત્વે માલાબાર અને કોરોમંડલ તટ આ બે માં લોકો વધુ કન્ફ્યુઝ રહેતા હોય છે અને આ જ બે વધુ પૂછતા હોય છે ત્યાંથી આપણે આગળ જઈએ અને આગળ જઈ અને ભારતના દ્વીપ સમૂહ વિશે પણ વાત કરી લઈએ કેની વાત કરીશ દોસ્તો ભારતના દ્વીપ સમૂહોની વાત કરવી છે ચલો ભૂપૃષ્ટિય રચના તમામ પ્રકારની ભૂપૃષ્ટિય રચના ધરાવતો આ ભારત નામનો દેશ આ ભારત નામના દેશ પાસે બે બહુ મોટા એવા ટાપુ સમૂહો છે જેને આપણે આંદબાન નિકોબારના નામે ઓળખીએ કેના નામે ઓળખીએ દોસ્તો જેને આપણે આંદબાન અને નિકોબારના નામે ઓળખીએ એ સમજતા પહેલા મારે તમને થોડીક થોડીક નાની મોટી બીજી ચર્ચાઓ કરવી છે તમને બધાને જાણ છે ને કે અહીંયા આઠ પોઈન્ટ ચાર ડિગ્રી ઉતરી અક્ષાંશે ભારત આવેલું છે ઉપર તરફ જઈએ એટલે નવ આવશે

અહીંયા દસ ડિગ્રી છે અહીંયા નવ ડિગ્રી છે અહીંયા આઠ ડિગ્રી છે ત્યાંથી આગળ જતા સાત ડિગ્રી છ ડિગ્રી વગેરે વગેરે દોસ્તો અહીંયા એક દ્વીપ સમૂહ છે એ દ્વીપ સમૂહ કયા નામે ઓળખીએ છીએ એ દ્વીપ સમૂહને આપણે ઓળખીએ છીએ લક્ષ દ્વીપના નામે કેના નામે ઓળખીએ છીએ લક્ષદ્વીપના નામે આમ જોઈએ ને તો આ દ્વીપ સમૂહ કઈક આવો છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ ટાપુનો સમૂહ અને અમીની દ્વીપ કહેવાય છે શું કહેવાય છે અમીની દ્વીપ કહેવાય છે એ મતલબ ટાપુઓનો સમૂહ છે જેનો સૌથી મોટો ટાપુ જોવા મળશે જેનું નામ છે એન્દ્રો શું નામ છે એન્દ્રો બરાબર અને ત્યાંથી તમે આમ નીચે જાશો આગળ જશો દોસ્તો એટલે તમને અહીંયા એક બીજો દ્વીપ જોવા મળશે જે એકદમ બહાર છે અને આનું નામ છે મિનીકોય આનું નામ શું છે દોસ્તો આનું નામ છે મિનીકોય સમજાય છે કયા કયા નામ દીધા એક છે મિનીકોય એક છે એન્દ્રોત એક છે ઓમિની બરાબર આને લક્કાદીવ પણ કહેવાય આ જે ને એને લક્કાદીવ કહેવાય શું કહેવાય લક્કાદીવ કહેવાય આમ જોઈને તો આ કેનો બનેલો છે તો કે કોરલ્સનો બનેલો છે રાઈટ પરવાડાઓનો બનેલો છે બરાબર એમાં અલગ અલગ નાના મોટા

અને ભારત જે છે ભારતના પર્યટન વિભાગ આ પર્યટનમાં હજી એમાં એનો વિકાસ કરવા માંગે છે લક્ષદ્વીપ જે છે એ વિકસિત કરવા માંગે છે માલદીવની જેમ જે રીતે માલદીવ પર્યટન માટે જાણીતો હોવાના કારણે આને કહેવાય છે પેરાડાઇઝ ઓફ ટુરિઝમ શું કહેવાય છે પેરાડાઇઝ ઓફ ટુરિઝમ આનીકોર રહેલો જે દીપ સમૂહ છે એને કહેવાય છે પેરાડાઇઝ ઓફ સ્પેરો શું કહેવાય છે પેરાડાઈઝ ઓફ સ્પેરો ઓકે ચકલીઓનું સ્વર્ગ અરે અહિયાં શું છે પ્રવાસીઓનું સ્વર્ગ પેરાડેઇઝ એટલે શું થાય જો સ્વર્ગ થાય બરાબર ચકલીઓનું સ્વર્ગ અને પેરાડેઇઝ ઓફ સ્પેરો એટલે કે ચકલીઓનું સ્વર્ગ નહી એક છે પેરાડેઇઝ ઓફ ટુરિઝમ એટલે પર્યટનનું જે મુખ્ય સ્થળ છે ઓકે ડન કમ્પ્લીટ કવરાતી રાજધાની અહીંયા કોઈ પાક લેવાતા નથી મુખ્યત્વે નાળિયેર થાય કદાચ કરવા હોય તો ચારે બંગાળની ખાડીમાં એક દીપસમૂહ છે અને એ દીપસમૂહ ક્યાંક આવો છે એ દીપ સમૂહ કઈક આવો છે આ ઉપરનો ભાગ છે આ નીચેનો ભાગ જે ઉપર નો ભાગ છે ને એને આપણે કહીએ છીએ આંદબાર જયારે નીચેનો ભાગ છે આપણે કહીએ નિકોબાર શું કહીએ છીએ એકને કહીએ છીએ આંદબાર એકને કહે છે નિકોબાર પાંચસો ને ટાપુઓનો સમૂહ ફાઈવ હંડ્રેડ એન્ડ સેવન્ટી ટુ ઇઝલેન્ડ ગ્રુપ ટુગેધર અને આંદબાન નિકોબાર નામના એક દ્વીપ સમૂહ રચના થાય તેર ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી છ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર છ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધી આ વિસ્તૃત છે રાઈટ આંદબાન અને નિકોબાર ની વચ્ચે દસ ડિગ્રી ચેનલ પસાર થાય કઈ ચેનલ પસાર થાય દસ ડિગ્રી ચેનલ જે છે એ પસાર થાય છે દોસ્તો ઓકે અહીંયા ઘણા એવા દ્વીપો આવેલા છે જેને આપણે યાદ રાખવા જોઈએ જેમ કે આજ આંદમાન નિકોબારમાં બેરન નામનો એક ટાપુ આવેલો છે માટે જાણીતો એક માત્ર ભારતનો સક્રિય વોલ્કેનો છે આમ જોઈએ તો એવું કહેવાય છે કે સાઉથ એશિયાનો એક માત્ર સક્રિય જ્વાળામુખી પછી એક છે નારકોન્ડમ નામનો જ્વાળામુખી આ એક દ્વીપ જ છે આ એક દ્વીપ છે આ એક દ્વીપ છે આ નારકોન્ડમ તો કે એક માત્ર સુસુપ્ત અવસ્થામાં રહેલો જ્વાળામુખી તો સક્રિય તો કે બેરન નારકોન્ડમ તો કે સુસુપ્ત અવસ્થામાં ઉત્તર તરફ આવેલા આંદબાનને ઉત્તરી આંદબાન કહેવાય છે મધ્યમાં આવેલા આંદબાનને મધ્ય આંદબાન કહેવાય છે દક્ષિણ તરફ આવેલા દક્ષિણ આંદબાન કહેવાય છે ઉત્તરી આંદબાન જે છે ઉત્તરી આંદબાનનો સૌથી છેલ્લો ભાગ અને આ મ્યાનમાર છે આ મ્યાનમારમાં આગળ વધતા મ્યાનમારનો કોકો નામનો દ્વીપ આની વચ્ચે ચેનલ પસાર થાય જેને કોકો ચેનલના નામે ઓળખવામાં આવે કેના નામે ઓળખવામાં આવે કોકો ચેનલના નામે ઓળખવામાં આવે ત્યારે ઉતરી આંદમાનનો લેન્ડફોલ નામનો દીપ છે દોસ્તો કદાચ દીપ પૂછે તો લેન્ડફોલ અને કોકો વચ્ચે કોકો કોચેનલ અથવા તો ઉતરી આંદમાન અને કોકો વચ્ચે કોકો કોચેનલ દસ ડિગ્રી ચેનલ કોની વચ્ચે આંદબાન અને નિકોબારની વચ્ચે આવેલી છે હવે આંદબાન નિકોબાર ન દીધું હોય તો તો શું દીધું હશે અહીંયા ગ્રેટ નિકોબાર છે અહીંયા કયો નિકોબાર છે ગ્રેટ નિકોબાર છે એ જ ગ્રેટ નિકોબારમાં તમને ખ્યાલ હશે ભારતનું સૌથી છેલ્લું સ્થળ આવેલું છે જેને આપણે ઇન્દિરા પોઈન્ટના નામે ઓળખીએ છીએ ઓકે તો આંદબાન અને નિકોબાર આ આંદબાન અને નિકોબારની વચ્ચે દસ ડિગ્રી ચેનલ સ્થિત છે આ પોઈન્ટ આપણે યાદ રાખવાનું છે છતાંય સાહેબ અહીંયા રહેલા કોઈ ડેટાઓ આરાકાન યુમાનું તે વિસ્તરણ છે આપણે ભણ્યા આપણે સમજ્યા રાઈટ અલગ અલગ તેર દ્વીપો છે જેના પર માનવ વસ્તી છે દોસ્તો એ પણ યાદ કરીશું કે આમાં સેન્ટિલિઝ નામના ટાપુઓ છે આ સેન્ટિલિઝ નામના ટાપુઓમાં સેન્ટિલિઝ નામની પ્રજા વસે છે રાઈટ જે પહેલું જે ભટકતું જીવન જીવતો તો માણસ એવું જ તે જીવન જીવે છે આની કોઈ કોઈ હડી નથી કરતો સમજાઈ ગયું કોઈ જતું નથી પણ એક વ્યક્તિ ગયો તો બે અઢાર ની સાલમાં જેવો ગયો એવો વિયો ગયો બરાબર ત્યાંના લોકોએ ક્યાંથી તીરકામ થવા એવું ખબર ન પડી છુપ લઈને ગાયબ પેલા જાય છે ફૂટબોલ નો ઘા કરે ઓલા લોકો તગડે પાછળ પડે તો વિયો જાય ફરી એક વખત આવે છે પછી તો સાહેબ નથી મૂકતા બરાબર પણ યાદ રાખજો એક સ્ત્રી છે મધુબાલા ચટ્ટોપાધ્યાય નામની સ્ત્રી છે અને સૌથી પહેલી સ્ત્રી છે જેને સેન્ટિલિસ્ટ ટાપુઓમાં રહેલી સેન્ટિલિસ્ટ પ્રજા છે એ સેન્ટિલિસ્ટ પ્રજાનો સક્સેસફુલી જો કોન્ટેક્ટ કર્યો હોય તો સોપારી ચોખા નાળિયેર વગેરે જેવા પાકો અહીંયા થાય છે અંદમાન નિકોબારના લોકો જે છે એ મલઈ ભાષા એ મલઈ ભાષાના શબ્દ જેનું નામ છે હાંદુમન એના ઉપરથી અંદમાન શબ્દ આવ્યો છે એવું કહેવાય આજુબાજુમાં રહેતી જે પ્રજાઓ છે એ ત્યાં વસે છે રાઈટ અને એ લોકો પોતાના ખુદના ચીલા ઉપર ચડે છે સાહેબ આની રાજધાની કઈ છે આની રાજધાની પોર્ટ બ્લેર છે પોર્ટ બ્લેર જ્યારે આપણે યાદ યાદ કરીએ ત્યારે આપણે સેલ્યુલર જેલની વાત કરીએ પોર્ટ બ્લેર જ્યારે આપણે યાદ કરીએ મતલબ કે જેમાં વીડી સાવરકર ને પૂર્યા હતા પોર્ટ બ્લેર જ્યારે આપણે યાદ કરીએ ત્યારે વિનાયક દામોદર સાવરકર એરપોર્ટ જે છે એ અહીંયા સ્થિત છે એ આપણે યાદ કરીએ રાઈટ બરાબર આવા નાના નાના પોઈન્ટ છે જેને આપણે યાદ રાખવાના દોસ્તો અહીંયા એક આખા આંદામાન નિકોબાર નું સૌથી ઊંચું શિખર જેનું નામ છે સેડલ પીક એને પણ આપણે યાદ કરશું પ્રશ્ન પૂછે આંદામાન નું સૌથી ઊંચું શિખર કયું સેડલ પીક રાઈટ માઉન્ટ લ્યુથર નામ નું એક શિખર છે જે બીજા નંબર નું સૌથી ઊંચું શિખર છે પછી તો કે બે હજાર ને ઓગણીસ સાલમાં મોદી સાહેબ એકાવન મી મન કી બાત કરી ત્યારે ત્યાં ગયા હતા અને ત્રણ અલગ અલગ ટાપુઓ છે ના નામકરણ ચેન્જ કર્યા હતા એકનું નામ છે રોસ એકનું નામ છે હેવલોક લેન્ડફોલ છે ઓકે રોસ હેવલોક અને નીલ બરાબર આ ત્રણ ના નામ ચેન્જ કર્યા હતા અને આ નામ એક નું નામ રાખ્યું સુભાષચંદ્ર બોઝ શું નામ રાખ્યું સુભાષચંદ્ર બોઝ બોજ જ્યારે હેવલોક ઇઝલેન્ડ છે જે સૌથી વિઝિટ થતો હે ઇઝલેન્ડ છે એનું નામ રાખ્યું સ્વરાજ એક નું નામ છે સ્વરાજ એક નું નામ છે શહીદ અને એક નું નામ છે સુભાષ યાદ છોકરાઓ એવી રીતના રાખ્યું ત્યારે કે હવે નીલભાઈ રોવાના છે હે રોસે હવે નીલ રોસે હવે નીલ કારણ કે તો કે એનું નામ ચેન્જ કરી નાખ્યું રોસે હવે નીલ કારણ કે તો કે સુભાષ ચંદ્ર બોઝે સ્વરાજ નામ અને શહીદ નામ કરી નાખ્યું આવી રીતના છોકરાઓને યાદ કરાયું હતું અને હજી ઘણાની યાદ છે અને ઘણાની યાદ નથી એ લોકો યાદ કરશે સમજાય છે રાઈટ દોસ્તો આ ટાપુ પર વસ્તી મુખ્ય જનજાતિઓ આ જીપીએસસી માં પૂછાયેલો પ્રશ્ન છે મોંગોલોઈડ નામની પ્રજા અને નિગ્રેટો નામની પ્રજા જે છે એ પ્રજાતિ અહીંયા વાસ કરે છે રાઈટ ઓકે તમને ખ્યાલ હશે કે તમને નામ સાંભળ્યું હશે તમને નામ નામ સાંભળ્યું હશે નિકોબારી રાઇટ સેન્ટિલિસ જેની મેં તમને વાત કરી નિગ્રેટો છે આંદબાન એ અહીંયા રહે છે વાત કરી લીધી બરાબર આની આપણે વાત કરી લીધી ઓલી ચેનલની કંઈક વાત કરતા જો અહીંયા માલદીવ આવેલો છે જે એશિયાનો સૌથી નાનો દેશ છે માલદીવ અને મિનિકો વચ્ચે એક ચેનલ પસાર થાય જેને આઠ ડિગ્રી ચેનલ કીધી

તો એવી હતી કે ખૂબ બધું ભણાવું તમને ઈચ્છા એવી હતી કે આ પતે જ નહીં આખી રાત તમને ભણાવું બરાબર પણ પણ સતત બોલવાના કારણે વ્યક્તિ થાકી જતો હોય છે અંદાજીત સવા કલાક સવા ચાર કલાક કરતા સવા પાંચ સવા ચાર કલાક સાડા ચાર કલાક જેટલું કામ આપણે કર્યું બરાબર દોસ્તો ખૂબ 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 તમામ વિદ્યાર્થીઓને હું બેસ્ટ ઓફ લ બેસ્ટ કહું આવનારી તમારી પરીક્ષામાં રાટ કોઈ પણ ઉપાધિ વગર માત્ર ને માત્ર ને માત્ર રાઈટ કોઈ જાતના ખોટા વિચારો ન લાવતા પેપર ખરાબ જાય ને તોય કોઈ ઉપાધિ નથી જે જાઓ જેટલું કર્યું છે બેસ્ટ આપો તમારું રાઈટ કોઈ ઉપાધિ ન કરતા સાહેબ નહીં નહીં પાસ થવતો શું ફેલ થવતો શું રાઈટ તમે જેટલું કર્યું હશે સો ટકા કમિટમેન્ટ સાથે ત્યાં તમારે હવે ભજવવાનું છે બાકી કઈ આપણી આપણા હાથની વાત છે નહીં બરાબર ઉપાધિ નથી કરવાનું જ્યારે તમે પોઝિટિવ માઇન્ડસેટ સાથે જશો ને દોસ્તો સો ટકા તમને બે ચાર માર્કનો બીજો ફાયદો થશે બને તો જે ક્વેશ્ચન્સ તમને નથી આવડતા એને અડવાનું ટાળજો આપણને એમ થાય છે પચાસ સત્તેર એડો લાંબ બીજા કરી આમ થઈ જાય તો આમ થઈ જાય એમ ન થાય કાંઈ રાઈટ માત્ર ને માત્ર ફોકસ કરો તમને જેટલા આવડે છે એને ટીક કરો કોન્ફિડન્સ સાથે બહાર આવો અને તમામ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ મારા વિદ્યાર્થીઓ છે ડિવાયસોની ખનથી મહેનત કરી હશે કે ડીવાયસો બની જાય એવી શુભાશાઓ સાથે એવી શુભેચ્છાઓ સાથે એવી અભિલાષા સાથે વેબ સંકુલ વતી આપ તમામને ફરી એક વખત ઓલ ધ બેસ્ટ કહું છું મિત્રો ફરી એક વખત આપણે મળીશું ડિવાયસોના સોલ્યુશન માટે આપણે મળીશું ને આશા રાખું કે ઓછા ટોપિક ભણ્યા પંદર વીસ ટોપિકમાંથી ત્રણ ચાર ટોપિક ભણ્યા પણ એ તમને ક્યાંક કામ લાગી જાય રાઈટ ચાલો મળીએ પછી ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત